જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. પહેલા તો તમારો ફોટો આ સાહેબને મેં કેબીસી લુકમાં આજે જોયા. સાહેબ અમિતાભ બચ્ચનની જેવા જ છે. વડોદરા માટે તો અમિતાભ બચ્ચન જેટલી જ ઊંચાઈવાળું કામ એમણે કરેલું છે. અને એટલે હું કાયમ એમના પ્રેમથી ખેંચાઈને, એટલે નો ક્વેશ્ચન આસ્ક દેવું છે ભેસાણિયા સાહેબ માટે. હું તો કહેતો જ હોઉં છું, બીજે પણ કહેતો હોઉં છું કે વડોદરામાં મિત્રો ઘણા, પણ વડોદરામાં મને બોલતો કર્યો ભેસાણિયા સાહેબે. આ ઘણા બધા પૂરા પ્રજ્ઞેશભાઈ બેઠા જ છે, પૂછો હવે કેટલા જૂના મિત્રો, પણ વડોદરામાં પ્રવચનો કરીને મને બોલતો કર્યો હોય, ઓડિયન્સ આપ્યું હોય તો એ ભેસાણિયા સાહેબને આભારી છે. એટલે એ તો હું કાયમ કહું, આવું ફોટો એટલે જ લઉં છું કે સાહેબ હું બેસી જાય એની રાહ જોતો હતો. મારે જે ફોટો લેવો છે ઓડિયન્સને સાહેબ તો હોવા જોઈએ ને, સાહેબ જ ન હોય તો ફોટો કેમ આવે? પણ ફાલ્ગુનીબેન આમ બેઠા છે એટલે હવે બીજો ફોટો લઈ લો. તો પહેલી વાત તો એ કે સાહેબે માફી માગે એમ ન ચાલે, મારે જ માફી માગવી જોઈએ. પણ રૂપિયાથી ન ખરીદી શકાય એવી ખુશીઓનો ખજાનો એ વિષય હતો ને સાહેબ, હું એના માટે જ ગયો હતો ખાસ. કદાચ કોઈ મિત્રને ઓળખતા હોય તો એમને ખ્યાલ હશે, મારા જીવનમાં જ્યારે હું કશું જ નહોતો, એટલે વિદ્યાર્થી હતો પણ બીજું કશું જ નહોતો, ત્યારે કેટલાક લોકોએ જે મારું ઘડતર કર્યું હોય એમાંના એક નામ છે એટી શાહ, અરવિંદ શાહ. એક જમાનામાં ગુજરાતી મિડ ડેમાં લખતા અને રાજકોટના પત્રકાર, બહુ સિનિયર પત્રકાર. અને પછી એમનો સન મુંબઈમાં શેરબજારમાં ખૂબ કમાયો અને નમસ્તે. અને એને કારણે એટી છે એ પછી મુંબઈ જતા રહ્યા. અને બહુ જ સરસ, જે જમાનામાં આપણે દુનિયા નહોતી જોઈ ત્યારે એમણે જોઈ હતી. અને એ મહત્વનું નથી, દુનિયા તો ઘણા બધા લોકો જોઈને બેઠા હોય છે, પણ આપણે જોઈએ એના માટે એમણે તૈયારી કરાવી કે દુનિયા કેવી છે. એટલે એક નાના ગામમાં રહેતા બાળકને કોઈ અલગ અલગ વિશ્વ ખોલીને બતાવે એવા જે 4-5 મને વડીલો મળ્યા. એક ફુલેત્રા સાહેબ, તમે કદાચ ઓળખતા હશો, અમારા પ્રિન્સિપાલ ઉપલેટા કોલેજમાં પહેલાં હતા, રમેશભાઈ ફુલેત્રા. અનફોર્ચ્યુનેટલી વી લોસ્ટ હિમ. એક ડૉક્ટર જેમ મહેતા હતા અમારા. એવા જે 5-6 ગુરુઓ મળ્યા મને, જ્યારે આપણે ન હોઈએ ત્યારે એને એમ લાગે કે ના, આને તો દુનિયા બતાવવાની જરૂર છે કેવી હોય. તો એટી પાસે કલેક્શન હતું ઘણું બધું, મેગેઝિનોનું, ફિલ્મોનું, વર્લ્ડ સિનેમાનું. ત્યારે હું મિથુન ચક્રવર્તીની ફિલ્મો જોવા માટે લાઇનમાં ઊભો રહેતો. અને ત્યારે એ મને ફેલિનીની ફિલ્મ કેવી હોય ને ગોદાર્દની ફિલ્મ કેવી હોય એની વાતો કરતા. તો એટીને સમાવ અચાનક પેરેલિસિસનો એટેક આવ્યો અને એ બહુ જ આમ નાજુક કન્ડિશનમાંથી ધીમે ધીમે બહાર આવ્યા. અને હવે એ થોડો સમય માટે વડોદરા, એમને ફ્લેટ ખાલી પડ્યો હતો કે ભાઈ મુંબઈમાં બહુ બધું કન્જસ્ટેડ વાતાવરણ છે, ભેજવાળી હવા છે, ત્યાં હવાફેર કરવા માટે જેમ લોકો એક જમાનામાં અલગ અલગ જગ્યાએ જતા, અમે વડોદરા આવ્યા. એમનો મને ફોન આવ્યો એટલે મેં કીધું હું વડોદરા આવું છું. અને મેં કીધું મારી પહેલી ફરજ એ છે કે હું તમારી પાસે આવીને થોડીક વાર બેસું. કે એક વ્યક્તિ જેને મને કહે કે મને મજા નથી આવતી એકલા, કારણ કે હવે ચાલવાનું બંધ થઈ ગયું. જે માણસ અડધી દુનિયા ફરીને અમારા જેવાની વાતો કરતો હોય દુનિયા કેવી છે, એને મજા નથી આવતી. અને મેં કીધું યાર તમારે કારણે તમે ફિલ્મો જોતા થયા, હવે તમે ફિલ્મો જોતા થાવ બેઠા. પણ મને એમ લાગ્યું કે હું જાઉં. અને છેલ્લે અમે છૂટા પડ્યા ત્યારે એમને જે ખભે હાથ મૂકીને કીધું કે વાહ, આજે મને બહુ સારું લાગ્યું, મને એમ લાગ્યું ઘરની બહાર હું નીકળીશ થોડો. તો આ રૂપિયાથી ન ખરીદી શકાય એવી ખુશી છે અને એ ખજાનો લૂંટવા માટે હું ગયો હતો. તમને નામ સહિત જ વાત કરી. અહીં સંસારા નામના ફ્લેટ્સ છે વડોદરાની અંદર, એની આઈ વિંગમાં 802 નંબરનો ફ્લેટ. આ તમને કહી દઉં બરાબર, સાહેબને મેં કીધું તું ક્યાં જાઉં છું એ. હવે સાહેબે મને એ ચેતવણી આપી હતી કે તમે જે જગ્યાએ જાઓ છો ને ત્યાંથી રસ્તો ટૂંકો છે પણ ભેદી છે, એટલે તમને બતાવશે એમ જ કે 10-11 મિનિટમાં પહોંચી જવાશે, પણ તમે પહોંચશો નહીં 10-11 મિનિટમાં. અને એ સાચા જ હતા એમની રીતે, એમનો અનુભવ એમાં સાચો હતો. એટલે મેં બરાબર 11 મિનિટના કેલ્ક્યુલેશનમાં નીકળો હું જીપીએસમાં. પણ પછી તો અમને 2 મિત્રો મળી ગયા જ્યાં જ આવતા હતા. એમણે તો ગાડી અમારી લાલ ઓળખીને એમ કીધું કે અમારી પાછળ આવો. એટલે સાહેબની સુવાસ એવી છે કે બધાને પાછી વડોદરામાં એ ખબર હોય કે આ પ્રોગ્રામ છે. લેવા પટેલ સમાજ બંધાઈ 2 બાઇકવાળા મિત્રો હતા, પણ એ વાત સાચી હતી કે ત્યાં ડાયવર્ઝન કાઢ્યું હોવાને કારણે ગાડી ન જઈ શકે એવો રસ્તો હતો. 11 મિનિટનો ખરો, પણ 11 મિનિટમાં કાર ન જાય, બીજું વાહન હોય નાનું તો જતું રહે. એટલે જવાબદારી તો મારી બને, સાહેબની ન બને માફી માગવાની, મારી પોતાની બને. એટલે મેં તમને સકારણ સવિસ્તર, ખાલી મેં કહેવાનો મતલબ એટલો જ હતો કે જે વિષય છે ને એ હસી કાઢવા જેવો નથી. જે જીવનમાંથી થોડાક આવા અનુભવોમાંથી પસાર થયા હશે ને ખબર હશે કે આ મેં કીધું એમ કે હું 6 વાગ્યાનો વડોદરામાં આવી ગયો હું તો જાણી જોઈને શું કામ હું અહીં 10 મિનિટ મોડું આવું, 10 મિનિટ વહેલું આવીને ન ખુશીઓ લૂંટી લઉં વધારે. पर पहली एक खुशी पर लूटवानी थी कि एक व्यक्ति जयरे आपणे काई नहोता त्यारे आपणा माथे हाथ फेरवीने आपणे जात जातनी वस्तुओ बतावता, समजावता, देखाड़ता, फिल्मों जोवा लई जाता कि चाल चाल आ तने न समजाय तो हूँ तने बाजूमां बेसीने समजावुं। एवी व्यक्तिने आजे मळवाथी मने बहु आनंद थयो। मने बराबर कदाच सुभाषभाई तमने याद होय तो एक वखत तमारो मैं फोन कराव्यो तमनो तमारी उपर જ્યારે હાર્ટ ટ્રબલની વાત નીકળી હતી ત્યારે એમ કીધું હતું કે અરવિંદભાઈને હું કહું કે અરવિંદભાઈ આમાંથી પસાર થઈ ચૂક્યા છે અને તમને ફોન કરે એ દિશા। હવે આ જે વિષય છે ને એ અહીંથી જ શરૂ થાય છે। મેં આ પોડિયમ એટલે કઢાવી નાખ્યું। મેં ભેસાણીયા સાહેબને એમ કીધું કે તમે મારા ઉપર ભરોસો રાખો પણ અમે સુભાષભાઈ વાતો કરશું એટલે સાહેબ કે ના ના તમે કરો ને, સુભાષભાઈ બોલે ને તમે બોલે। હવે એ ઉપરવાળાએ મોકો આપી દીધો સુભાષભાઈને કે 10 મિનિટ તો સુભાષભાઈ બોલ્યા એટલે ઓપનિંગ તો કર્યું જ કહેવાય। પણ मैं एम कीधुं मैं कीधुं अमे डायलॉग करशुं, अमे संवाद करशुं तमारा बधा साथे। कारण के हवे बधा लोकोने एवुं ज लागे छे के आ जय वसावड़ा जे आ बधा फॉरेनना टी शर्ट पहरीने फरे छे एटले तो खास आज याद राखीने आ टी शर्ट चढ़ाव्युं के कोक आवुं के तो आपणे एने मोको ज आपीए के ना ना सुभाषभाईने शुं जोईने लोको एम के बराबर छे आपणे रूपियाथी न खरीदी शकाय एवी खुशीओमां रममाण रहे ज छे। मने जोईने तो एवुं के एनी हाथमां मोबाइल छे हजी खिस्सामां मूक्यो नथी कारण के कविता वांचवी छे बधी मकरंद दवेनी एटले तो एम के भाई घड़ियाल पहरी है, सोना की लकी पहरी है, गला में सोना चेन पहरो है, हाथ में मोबाइल राखो है, छतांय पाछो एम कहे कि रुपया खरीदी न शकाय खुशीओ नो खजानो। अने पाछा भेसाणिया साहेबे एना डॉटर है अमारे बहुत सरस मजानुं क्लिनिक कर्युं छे। हमणे राजकोट में स्टेट ऑफ द आर्ट कहेवाय एवुं डेंटिस्ट क्लिनिक होय तो ए जय अने ध्वनिनुं छे। अने हमणा मारा एक मित्र है ए अमेरिका नी अंदर कोरोनाग्रस्त थया था तो साहेबनो सन सिद्धार्थ एणे कीधुं तो के जो मारो आ नंबर छे ए भाईने हो मने नहीं ओके ओके आ आ आमा तो ऑलरेडी हलो हलो आवे छे अवाज आवे छे पाकू ओके आ आगळ तो आवतो हशे पाछळ आवे छे नथी आवतो आवे छे ओके ओके ना ना मैं कीधुं कदाच न आवतो होय तो आपणे ए पहेला सोल्व करीए पछी आगळ वधीए। तो दोस्तों हवे बेसिकली जेटले आ बधा आटला चक्कर हूँ तमने एटले फेरवू छूं मूळ वात उपर आवता पहेला के आटलुं बधुं होय तमने एम थाय के आ भाई तो पोते पैसाथी खुशीओ खरीदीने बैठा छे, कार लईने बैठा छे, मोबाइल लईने बैठा छे, घरेणां पहेरीने बैठा छे, टी शर्ट चढ़ावीने बैठा छे अने पछी आपणने एवुं कहेवा आव्या छे के रूपियाथी खरीदी न शकाय एवी खुशीओनो खजानो। तो ए तमने कही शके ने, कही कोण शके बराबर। तब फूटपाथ पर कोई गोदड़ी उठीने सूतू हो बाजू में एक एल्युमिनियम तपेलू पड़ू हो जेनी अंदर थोड़ा सिक्का पड़ा हो बराबर अने माथे अमारा जेवाने कोई शाल ओढ़ाड़ी होय अमे ओढ़ाड़ी आवता होय त्यां जईने बहार निकळीने बराबर एने तमे पूछो के पैसा थी खरीदी शकाय एवी खुशी खजानो तो एम ज कहे आ पैसा में खुशी कई है ज नहीं, अमारी पासे छे नहीं, तमे तो एम ज कहो के नथी। तो हूँ तो बहुत लहेरथी कहूँ छूं के आ कहेवा माटे पण तमारी पासे ए यात्रा होवी जोईए। तो ऑथेंटिसिटी तमे कही शको के ना ना बधी खुशीओ आमां नथी, बधी मजा आमां नथी। आज लेवा पटेल समाज में पप्पा ज्यारे गुजरी गया त्यारे भेसाणिया साहेबे एक मैं तो ना पाड़ी थी कि ना ना पण मने के ना तमे अत्यारे आवो तो भले मने आनंद थशे कि भाई तमे आव्या अने अमारा थोड़ा बधा मित्रों साथे थोड़ो डायलॉग थशे। बहुत सरस मजानो कार्यक्रम राखेलो। हूँ बहुत तो नहोतो बोली शक्यो, शू बोल्यो तो ये मने बहुत याद नहीं। अमारे एक नीरज नामना मित्र है हमने थोड़ी कई 5-6 मिनिटनु रेकॉर्डिंग करेलू पर ए सिवाय मने पोताने याद नहीं कारण के हूँ त्यारे इमोशनल स्टेट में हतो। हजी पप्पा गुमाव्या एने बहुत लांबो समय पण नहोतो थयो। हवे आ सोनानी लकी, सोनानो चेन, सोनानी वीटी, आ मोबाइल, आ टी शर्ट, आ रिस्ट वॉच अने बीजी 5-10 वस्तुओ हजी एमां एड करी दो। बहार पड़ेली एकादी कार बराबर, एकाद मकान। हवे हूँ तमने एम पूछूं छूं के आ बधुं ज तमे पाछुं आपी दो, तमे एम कहो के आ बधुं राखो अने हजी जे मम्मी के जे पप्पा जीवन में नहीं एनी साथे 24 कलाक एक वितावाना पाछा आपो तो मळशे। अहीं जेटला बैठा छे, जेटला आमथी आम सुधी अहीं बैठा छे, आ माइक्रोफोन पर जे भाई बैठा छे ए पण, कैमेरा पर जे भाई बैठा छे ए पण, आ जेटला आपणे बैठा छीए बधा दुनियानी। हमणां ज काले ज एक सर्वे आव्यो तो के एपल कोर्पोरेशन छे ई फरी एकवार नंबर 1 प्रोफिटेबिलिटी में, प्रोडक्टिविटी में नंबर 1 पुरवार थई। एपलना मालिक स्टीव जॉब्स हवे एवा इन्वेन्टर छे के जेनाथी कोई अजाण्युं होय एवुं तो बने नहीं, भले एपलनी वस्तुओ वापरे के न वापरे कारण के एणे क्रांति जेवी करी छे। टच स्क्रीन वाळा फोन एणे आपी दीधा आपणा हाथमां, एणे डिजिटल म्यूजिक अपना हाथ में आपी दीधु, एने होम पीसी आम जुओ तो अपना हाथ में आपी दीधु। 10 वक्त अलग अलग एक मानस से नवी नवी वस्तुओं आपे ए लेवलना व्यक्ति है। छतां हूँ एम कहूं छूं कि आमथी आम जेटला बैठा है इन्क्लूडिंग सुभाष भाई, माई सेल्फ अने तमे बधा जे नीचे बैठा है ए पण, जे हजी आवता हशे ए पण, जे जग्या गोती रह्या छे ए पण, बधा ज स्टीव जॉब्स करता वधारे लकी है। तो तमे मानशो? भले आपणे एपल नत बनावी, भले आपणे आईफोन नत बनाव्यो, भले आपणे आईपेड नत बनाव्यो, भले आपणे पिक्सर नत बनाव्यो, छतांय लकी छीए कारण के स्टीव जॉब्स जीवता नथी ने आपणे जीवता छीए। कोरोना में तो आटलू शीखवानुं छे सौथी वधारे, तो कारण के आ थेनोसनी चपटी जेवो काल आपणे ज विचार्यो, जे एवेंजर्स जोयुं हशे एने ख्याल हशे। अमे गोवे आज वडोदरामां अमारा विरलभाई जता रह्या, मारा मोटा भाई कोविड ने कारण। आज प्रदीपभाई बैठा छे अमारा, एमना नाना भाई ज बैठा छे सामे। कोण एवो हशे? आ पेलुं बुद्धनी गौतमी किस्सा, गौतमीना किस्सा जेवुं छे साहेब કે તમે કોણ એવું હશે કે જેને તમે કહો કે ભાઈ આમાંથી અહીં જેટલા બેઠા હશે કદાચ હું પૂછું તો કોઈકનું મિત્ર, કોઈકના કોઈ વડીલ, કોઈકના કોઈક સ્વજન, ક્યાંક ને ક્યાંકથી એક સમાચાર તો જીવનમાં આવ્યા જ હશે કે આ હવે આ કાળમાં રહ્યા નથી, પણ આપણે રહ્યા, એ સમાચાર સાંભળવા, દુઃખી થવાને, આંસુ સારવાય રહ્યા, એમને યાદ કરવાય રહ્યા। જો આ વસ્તુ સમજાય ને તો આજનો વિષય સમજાય કે પૈસાથી ખરીદી ન શકાય એવી ખુશીઓ છે એ છે આ જગતમાં। કારણ કે આમાં જેટલા અમે બહુ મહેનત કરી, આ પારુલ યુનિવર્સિટીવાળા દેવાંશુભાઈને મેં ફોન કર્યો મારા મોટાભાઈ માટે, એમણે પર્સનલ લેવલે એમણે જે મેડમ હતા ત્યાં એમની સાથે વાત કરી, મને એમ કીધું કે હું પોતે ડૉક્ટર છું, અમારી હોસ્પિટલ છે, એટલે તમે જેમને ફોન કર્યો છે ખાલી સંચાલક નથી, પોતે ડૉક્ટર છે। અને અમારે ઇન્ટેન્સિવિસ્ટ મેડમ હતા એક ડૉક્ટર, એમ કે એની સાથે તમારી વાત કરાવી દઉં। જીગરભાઈને મેં ફોન કર્યો કે ભાઈ તમારે બ્લડની ને એની વ્યવસ્થા છે। જીગરભાઈ મને કહે કે અમારી પાસે સોલ્જર્સ છે, આના માટે તમે કહો એટલા 1 ની 10 બોટલ અમે ભેગી કરી દઈએ, જ્યારે જ્યારે જોઈએ પ્લાઝમા જોઈએ, બ્લડ જોઈએ, જે જોઈએ મને કહી દેજો। ટૂંકમાં બધું જ હતું। હું તમને નામ દઈને કહું છું કે આ શહેરમાં અલગ અલગ લોકો પ્રતિષ્ઠિત છે, જીગરભાઈ પ્રતિષ્ઠિત છે, દેવાંશુભાઈ પ્રતિષ્ઠિત છે, જાણીતા છે, જેમની પાસે રિસોર્સિસની કમી નથી, છતાં અમારે થોડાક ઊંચીના શ્વાસ જોતા હોય તો એમનાથી મળ્યા न मिला ने तो खुशी तो एमां थवानी हती, कोईला श्वास मळे खुशी एमां नहोती थवानी के आपणे आटला लोको ओळखे अने आपणा फोन उपाड्या अने आपणे जवाब आप्यो, आपणी बेसतना ब्लूटिक थाय छे। खुशी तो ए थवानी हती के आमांथी थोडाक 1 કલાક 2 કલાક कदाच आपणे जोता होय एवा वधारे मळे, ज्यारे न ज मळवाना होय त्यारे माणसो कलाकमां गणवा मंडे के 24 કલાક मळे तोय सारू, घरे आवी जाय तोय सारू, एवुं विचारता होय। आ मारे એટલા માટે તમને કહેવું છે કે પહેલી વાત તો આ સમજી લેવાની જરૂર છે કે પૈસાથી બધી ખુશીઓ નથી મળતી। બીજી વાત એ સમજી લેવાની જરૂર છે કે પૈસાથી ખુશી મળે જ નહીં એવું કોઈક તમને કહેતા હોય તો એ જૂઠા બોલાશે। મેરિલિન મનરો એક સરસ મજાની વાત કહેલી, અને સુભાષભાઈ આમ મેરિલિન મનરોનું નામ પડે એટલે ઘણા લોકોને જુદી રીતે રસ પડે કે એમણે તો વાત જે કીધી હોય સરસ જ લાગે ને આપણને, એને સરસ ન કીધી હોય તો સરસ લગાડવી પડે। જ્હોન કેનેડીની એની વાતો સરસ લાગતી કે આપણને જ લાગે એવું જરૂરી થોડું છે। તો મેરિલિન મનરોએ વાત સરસ એમ કીધી કે પીપલ હુ આર થિંકિંગ દેટ મની કાન્ટ બાય હેપીનેસ Don't know where to go shopping। જે લોકો એમ કહે છે પૈસાથી બધી ખુશીઓ ખરીદી નથી શકાતી, એને શોપિંગ કરવા કઈ માર્કેટમાં જવું એ ખબર નથી। બાકી એમ કે મને તમે પૂછો મને ખબર છે કે પૈસાથી શું મળે। હવે આવું કહેનારી વ્યક્તિએ પછી અંતે તો સુસાઇડ કરીને ગુજરી ગઈ। વિચાર કરો, આ કોટ એનું છે, ઓથેન્ટિક છે, એવું નથી કે એના નામે ચડી ગયું છે, ઓથેન્ટિક એનું કોટ છે। મેરિલિન મનરો સારી થિંકર પણ હતી, આર્થર મિલર નામના લેખક એના પ્રેમમાં પડી ગયા હતા અને એને પહોણીએ ગઈ હતી અને એનાથી 25 વર્ષ નાની હતી, એટલે અમારા જેવાએ તો બહુ આદર્શવાદી ઉદાહરણ રાખ્યા। લેખકોને મેરિલિન મળી જાય છે તો આ તો બહુ ઇન્સ્પાયરિંગ ઉદાહરણ છે। એટલે હું તો ખરેખર તો મારે આર્થર મિલરનો એક ફોટો રાખવો જોઈએ ઘરમાં, રોજ સવારે ઉઠીને જોવા માટે। પણ આમ છતાં એવું તો એવી એક ક્ષણતા આવી હશે કે જ્યારે મેરિલિનને એમ થયું હશે કે આપણે શોપિંગ તો કરી લીધું પણ કંઈક ઘટે છે જે નથી મળતું ને આપણે મરી જવું છે, સી ધ ફન। એટલે હું બહુ સ્પષ્ટ કહું છું કે પૈસાથી ખુશીઓ મળે જ નહીં એવું કહેનારા લોકો પણ ખોટા છે। મળે જ નહીં એવું નથી, મળે। અમુક ખુશીઓ એનાથી મળે, અમુક ખુશીઓ એના વગર મળે। હવે તમારે એ જજમેન્ટ લેવાનું છે કે કઈ ખુશીનો કયો ગ્રેડ છે, કયો સ્કેલ છે। રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા, ગુરુ તમને જોઈને ટાગોર યાદ આવ્યા મને, સુભાષભાઈ ઓથોરિટી છે અમારે ઉપનિષદમાં, ટાગોરમાં, સૂફીમાં, રૂમીમાં. અને હમણાં હું એને માઇક આપવાનો જ છું. મારે તો એક સવાલ રોલ કરીને એમને પછી એમને વ્યૂ જાણવા છે આમાં. તો ટાગોરે એક વખત એમને એક નિબંધમાં એમ કહેલું કે પૂર્વ અને પશ્ચિમ આ વિષય ઉપર એમનો નિબંધ હતો. અને એમાં ઈશાવાસ્ય ઉપનિષદના શ્લોકથી એમણે શરૂ કરી, અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યામૃતમ અશ્નુતે. એ શ્લોકથી ટાગોરે નિબંધની શરૂઆત કરી. ટાગોર એમ લખે છે કે અવિદ્યાથી મૃત્યુને જીતીને વિદ્યાથી અમૃત પ્રાપ્ત કરો, એવો ઉપનિષદનો ઋષિ કહે છે. હવે અવિદ્યા એટલે ખરાબ વિદ્યા નહીં. આપણે ત્યાં દાખલા તરીકે એક શબ્દ છે ભગવદ્ ગીતા સાથે જોડાયેલો, વિકર્મ. એટલે લોકોને એમ લાગે કે વિકર્મ એટલે વિકૃતિ. ખરેખર વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. એમ વિકર્મ એટલે વિશિષ્ટ કર્મ. એમ અવિદ્યા એટલે શું? જેને આપણે આ ભૌતિક, આજે હમણાં મેં તમને લિસ્ટ કરાવી દીધું ને, ગાડી, મોબાઈલ, ઘર, ભૌતિક બાબતો. અવિદ્યાથી મૃત્યુને જીતો. જો ઋષિએ કેવી સરસ મજાની વાત કરી છે. અવિદ્યા એટલે તમે, અવિદ્યા એટલે ખરાબ વિદ્યા નહીં, કારણ કે અશબ્દ આવે એટલે આપણને ખરાબ વસ્તુ આવે, પણ એવું નથી. અસ્મિતા સારો શબ્દ છે, બરાબર, ખરાબ શબ્દ છે એવું નથી, અ સાથે જોડાયેલા તમામ. તો અવિદ્યા એટલે ભૌતિક બાબતો, એનાથી તમારે મૃત્યુને જીતો. દેટ મીન સુખી થાવ, લેયર કરો, સારા કપડાં પહેરો, સારા ઘરમાં રહ્યો, સારી સુવિધાઓ ભોગવો. અહીં એર કન્ડિશનર ચાલુ હોય ને લાઇટ ચાલુ હોય તો આપણે વાતો કરવા બેસવાના છીએ. આ બે બંધ થઈ જાય તો હમણાં જ આપણી વાતો એક પૂરી થઈ જાય. ગમે તેટલી સરસ મજાનો ખુશીઓ ખજાનો અમે લઈને આવ્યા હોય તો. અવિદ્યાથી મૃત્યુને જીતો અને વિદ્યાથી અમૃત પ્રાપ્ત કરો. જે સદવિદ્યા છે એ શું છે? તો એ ફિલોસોફી છે, એ જ્ઞાન છે, એ ચિંતન છે, એ જેને આત્મસાક્ષાત્કાર ઘણા લોકો જેને થઈ ગયો હોય એ કહે છે. એ આત્મસાક્ષાત્કાર છે, એનાથી અમૃતને પ્રાપ્ત કરો. જો પહેલામાં મૃત્યુને જીતવાની વાત છે, એટલે તમે જીવો ત્યાં લગી સુખી રહેશો, પણ અમૃત એટલે તમે જશો ત્યારે હસતા હસતા જશો, તમે ખુશ થઈ જશો. યુ વિલ હેવ અ સ્માઇલ ઓન યોર ફેસ. કે જવાનું તો છે પણ વિથ અ સ્માઇલ. આપણે એવા લોકો જોયા છે. મેં એવા લોકો, આ કોરોનામાં અમારે એક વડીલ ગુજરી ગયા, એ નર્સ નહીં, કારણ કે પેલું આઇસોલેશન હતું એટલે કોઈ સ્વજનોને મળી શકે એમ નહોતું. ફોનમાં તમે મળી શકો સ્વજનોને ખાલી, પણ રૂબરૂ જવા દેવાની તો પરમિશન નહોતી. શરૂઆતમાં તો બહુ સ્ટ્રિક્ટ હતું. તો નર્સને કાગળ ઉપર લખી ગયા કે ભાઈ મારા સ્વજનો આવે ને તો એમ કહેજો કે ભાઈ હું બહુ લાંબુ ખેંચી શકું એમ નથી, પણ મને કોઈ અફસોસ નથી. લખીને આપી નર્સને, મને કોઈ અફસોસ નથી, જિંદગી પૂરેપૂરી જીવો છું. ઉંમર વધારે જ છે, પાકટવાઈ હતી એમની, 88-89 વર્ષના હતા વડીલ. કે જિંદગી સ્નેહથી જીવો છું, કોઈને નેડો કનેડો નથી, કોઈનું કંઈ ઉધાર બાકી રાખ્યું નથી. જીવતે જીવ સંતાનો સેટ થઈ ગયેલા જોયા છે, એમને જે કંઈ ભાગ પાડવાના હતા એ પાડી દીધા છે. હવે મારે ગમે ત્યારે જવાનું તો હતું જ. આ હું શું હોશો હોવાસમાં આપણે જેને કહેવાય કે હું, મને ખબર છે કે હું જવાનો છું, ઓલું તો અચાનક જતો રહે. એટલે સંદેશો લખીને જાઉં છું, કોઈ રોકકળ કરતા નહીં, ખાઈ પીને બધા જલસા કરજો, અંતિમ વિધિ કરવાની તમને તક મળત કરજો, સરકારની વિધિ ઓલી ના હોય તો એમાંય કંઈ માથાકૂટ કરતા નહીં. આ કાગળ વાંચી લેજો. મારા ગયા પછી તમે જેને ઓળખતા હતા એ તો રહેવાના નથી. બાકીના ખોળિયાનું શું થાય એમાં મને પડી નથી, તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. બોલો, આ જ કોરોનામાં. અને એવી વ્યક્તિ જે કંઈ બહુ ભણેલા નહોતા, જે કોઈ પ્રોફેસર નહોતા યુનિવર્સિટીના, પણ એનું અંતર્જ્ઞાન કે બસ આપણે જીવી લીધું. જે પેલી ગુઝારિશ નામની ફિલ્મ, જે સી ઇનસાઇડ નામની મૂળ ઓરિજિનલ એક સ્પેનિશ ફિલ્મ ઉપરથી બનેલી, જેમાં વાત એ મૂકવામાં આવેલી કે ભાઈ મારી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ, શ્વાસ બાકી છે. શ્વાસ પૂરા થઈ ગયા, ઈચ્છાઓ બાકી હોય તો હું દુઃખી થાઉં. આ વાત છે ખુશીઓના ખજાનાની. મકરંદ દવેની એક સરસ મજાની કવિતા છે, જેના માટે બહુ જાણીતી કવિતા છે, પણ હવે એવું થઈ ગયું છે કે આજની પેઢીમાં તો કંઈક એકાદ ગીત વગાડો ને તો આપણે એમ કે હો રેટ્રો રેટ્રો રેટ્રો, એટલે આપણે એમ કે ભપીલીડીનું ગીત ક્યાંથી રેટ્રો થઈ ગયું? એટલે આ તો હજી હમણાં આપણે સાંભળતા હતા, અત્યારે જ રેટ્રો થઈ ગયું. આમ તાત્કાલિક 10 વર્ષમાં રેટ્રો. એટલે 4-5 સ્પાઈડરમેનના રિમેક થઈ ગયા ને, એવી રીતે દરેક વખતે એક નવો સ્પાઈડરમેન આવે, 5 વર્ષમાં રિબૂટ થાય, પાછી એકથી કથા સંભળાવે કે આ સ્પાઈડરમેન કેવી રીતે છે. તો એ પેઢીને ધ્યાનમાં રાખીને આ ગીત ફરીથી સંભળાવું છું. જેને સાંભળવું હશે, જૂની પેઢીના મિત્ર, આપણે ભેસાણીયા સાહેબ જેવા તો જીવી લીધું છે, ખાલી સાંભળ્યું નથી, જીવી ગયા છે. અને જેને એમની પ્રવૃત્તિઓથી ખબર છે એ લોકો બક્ષી સાહેબ કે કોઈ પણ કહી શકશે, બુદ્ધ સાહેબ હશે, બધા કહી શકશે, જે એની ભેગા જીવા છે, કાનાણી સાહેબ, કોઈ પણ કહી શકે. દિલીપભાઈ, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, કાં ભૂલી જા મનરે ભોળા આપણા જુદા આંખ. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ઉપરવાળી બેંક માલમ માલ છે. આ બેંકમાં ભલે કદાચ ઓછું હોય, પેલી બેંક આપણી જરા જોરદાર છે, એમાં વાંધો નહીં આવે. જે દાંત આપ્યું છે એ ચવાણું આપશે, બરાબર. ચવાણું આપ્યું છે એ કદાચ જેને શોખ હોય એના માટે ડ્રિંક પણ આપશે. કોકોને એમ કે એકલા એકલા ચવાણાનું શું કરવાનું અમારે ભાઈ, બરાબર. એટલે મેં ચોખવટ કરી, જેને શોખ હોય એના માટે. પછી જેને શોખ ન હોય અમારા જેવા ચવાણું લઈને જતા રહે. અમે આવા મિત્રોની સાથે બેસીએ તમને મજા એ આવે કે ઓલા કાજુ આવે ને શીંગ આવે ને કાપેલી ગાજર ને કાકડી આવે ને, તો અમે બધું એવું ખાઈ જાય ને એ લોકો ખાતા જ ન હોય કાંઈ. એટલે અમને તો ચવાણામાં વધારે રસ હોય, જેમને ડ્રિંકમાં રસ હોય એમને ડ્રિંક પણ આપશે, ચિંતા કરતા નહીં. ખાલી એટલું કે ઉપરવાળો પણ બિલ છેલ્લે આપશે ખરો, કે તમારા ચવાણાનું બિલ આટલું થયું ને ડ્રિંકનું બિલ આટલું થયું, એટલે ચૂકવવાની તૈયારી રાખજો. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ. હવે ઇન્ટરેસ્ટિંગ વાત આવે છે, ખુશીનો ખજાનો. અત્યાર સુધી તો પૈસાવાળી વાત ચાલતી હતી, બેંકવાળી. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખો દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાથ. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં છે આવો નાભ. સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હેત, દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ મારક ચાલ. હવે મકરંદભાઈ તો ચાયલાય ખરા, એમણે નંદીગ્રામ બનાવ્યું અને એમને સાથે મળી ગયો કુંદરિકાબેનનો નંદીગ્રામ. અરે વાહ, આ તો કુદરતી, આ મને ખ્યાલ નહોતો લ્યો. વાહ, બહુ સરસ. એટલે આ જો આ કેટલાક યોગ છે ને એ ઉપરવાળી બેંક કરતી હોય છે. એટલે ત્યાંથી ડ્રાફ્ટ રિલીઝ થયો હશે કે મને એમ જ યાદ આવ્યું કે કઈ કવિતાથી શરૂઆત કરીએ, તો મકરંદભાઈની કવિતાથી શરૂઆત કરીએ. અને એટલી સરળ કવિતા છે, એટલી જાણીતી કવિતા છે કે સમજાવવાની જરૂર નથી. પણ એનું ભાષ્ય કરવા માટે કોઈ અધિકારી વ્યક્તિ હોય તો એ સુભાષ ભટ્ટ. તમે હમણાં વડાપ્રધાનને યાદ કર્યા, મોદી સાહેબને. મોદી સાહેબ મળ્યા પ્રેમથી ને વાત કરી. લોકોને એમ થાય શું વાત કરી હશે, અમે કંઈ રાજકારણની વાત જ નથી કરી. છેલ્લું શું વાંચ્યું છે, છેલ્લું શું, ને એમાં યુનોમાં હમણાં એમણે પ્રોજેક્ટ મૂકવાની વાત કરી ને એવી બધી વાત કરી, બરાબર. એટલે એમાં ક્યાંય પોલિટિક્સનો પોય નહોતો, રાજકારણનો રોય નહોતો. ખાલી એક સ્નેહભાવ ખરો કે ગમે તેટલા ઊંચાઈએ પહોંચ્યા પછી પણ વ્યક્તિ યાદ રાખે છે, એ મોટી વાત છે. એ એમની સ્પેશિયાલિટી પણ છે. ઘણા બધા લોકોને અનુભવ થયો, એવું નથી મને એકલાને અનુભવ થયો. એમણે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ત્યારે મુખ્યમંત્રી તરીકે ખાસ્સા લોકપ્રિય હતા, ત્યારે એમના કેટલાક પ્રવચનો જે એમણે નોન પોલિટિકલ સબ્જેક્ટ ઉપર આપ્યા હોય એમનું સંપાદન સુભાષભાઈ ભટ્ટ પાસે કરાવ્યું છે. પાછું એમાં એમ લખ્યું છે એ પ્રસ્તાવનામાં, કારણ કે બુક તો માહિતી ખાતાએ બહાર પાડી હોય એટલે બધા પાસે તો પહોંચે નહીં, કારણ કે સેલિંગ માટેની બુક નહોતી. એમાં એમ લખ્યું છે કે સુભાષ ભટ્ટ એક સાધુ પુરુષ છે અને એવા અધિકારી વ્યક્તિ આ સંપાદન કરે એનાથી વિશેષ તમારે શું કહેવાનું હોય. મુદ્દાની વાત એ છે કે સુભાષભાઈએ આ બુક હાથમાં લઈને સાહેબ સાથે એક ફોટો ત્યારે પણ પડાવ્યો નહોતો અને આજે પણ પડાવ્યો નથી. ન તો એ બુક વિમોચનના કાર્યક્રમમાં ગયા, એમણે એમ કીધું કે મને ત્યાં ન ફાવે. એમને આમંત્રણ આપ્યું કે ભાઈ આ પુસ્તકનું ગાંધીનગરમાં એક ફંક્શન છે નાનકડું. એમના મિત્ર હતા આઈએએસ ઓફિસર, તો એ કે તમે આવો, તો એ કે ના ના મને આપણું કામ હતું, એમાં કંઈ હોય તો મને કહેજો, પણ આનાથી વધારે મને કંઈ ન ફાવે. આ તો તમે કામ સોંપ્યું, આપણે પ્રેમપૂર્વક કરી દીધું. એટલે મેં એમ કીધું કે આ વિષય ઉપર ખરેખર વાત છેડવાના અધિકારી વ્યક્તિ એ છે. અમે લોકો ગોળ મોટું ચક્કર ડાયવર્ઝનનું મારીને જ્યાં પહોંચવાના છીએ ને ત્યાં ઓલરેડી પહોંચીને બેઠા છે. ક્યારના ઓલાથી મારી ત્યાં મને જ્યારે આવશે ત્યારે આપણે સ્વાગત કરશું, બરોબર. હમણાં લગી મોબાઈલ નહોતા રાખતા, તો હવે એનો યશ તમારે નેહલબેનને આપવાનો, મને નહીં આપવાનો. નેહલબેન એમ કીધું કે તમારે જો મને ઘરમાં રાખ્યું હોય તો મોબાઈલ ખિસ્સામાં રાખવો પડશે. એટલે પછી સુભાષભાઈએ કીધું કે ના ના તો પછી મોબાઈલ રાખવો પડશે. એટલે એમાં પ્રેમ કારણભૂત છે, ડિવાઇસ કારણભૂત નથી. અને હું પોતે એવું કહેતો હોઉં છું કે મોબાઈલ મને ગમે તમને ગમે આ મારા હાથમાં રહ્યો, પણ આ બંધ મોબાઈલ છે. ધારો કે હમણાં ઝામર લગાડી દઈએ અને સિગ્નલ ના આવે તો આપણે બધા મોબાઈલ ખિસ્સામાં જ મૂકી દઈએ કે આમાં કંઈ મજા નથી. મોબાઈલની મજા ગમે તેટલો મોંઘો હોય તો જ છે ને કે જ્યારે સામે છેડે નેટવર્ક છે, સામે છેડે માણસ છે. જો મજા તો જ છે. તમે હું કહું કે આ મારો 1.5 લાખનો મોબાઈલ છે, મારો 6 લાખનું તો મેં સોનાનું પેલું કવર ચડાવેલું છે, 10 લાખના હીરા ચડાવેલા છે એની અંદર. પણ એ બધા પછી મજા ક્યારે તમને આવવાની? રાતના 2 વાગે જાગીને તમારે જો મેસેજ જોવાનું મન ક્યારે થવાનું? જ્યારે સામે કોઈકનો હોકારો મળતો હશે, સામે કોઈક કોમેન્ટ કરતું હશે, સામે કોઈક જવાબ આપતું હશે. ઇવેન્ચ્યુઅલી હવે આ ઝકરબર્ગ પોતાનું સોશિયલ નેટવર્ક ચલાવતો હોવા છતાં ઇવેન્ચ્યુઅલી તો એની દીકરી ખોળામાં રમતી હોય ત્યારે એને જે મજા આવશે એ કદાચ સોશિયલ નેટવર્ક ઉપર દીકરીના ફોટા અપલોડ કરતી વખતે નહીં આવતી હોય. આ વાત જે છે એ મેં કીધું સુભાષભાઈ તો પામી ગયા છે પહેલેથી. અમે ધીમે ધીમે અલગ અલગ રસ્તાઓ પકડીને પામ્યા, એમણે પહેલાં પામી ગયા છે. તો હું સુભાષભાઈને રિક્વેસ્ટ કરું કે પહેલાં તો આ વિષયને એ કઈ રીતે જોવે છે એ વાત કરે, અને પછી મારે એક સવાલ એમને એમની સાથે આનુષંગિક એમ પૂછવો છે કે ખરેખર સુભાષભાઈ તમે એવું માનો છો કે પૈસા એટલે નાણાં અથવા તો જેને મટીરિયાલિસ્ટિક ચીજો કહેવાય એનું કોઈ મહત્વ જ નથી? મેં તો કહી દીધું કે મહત્વ છે, ટાગોરને યાદ કરીને કીધું. ટાગોરે તો એ વસ્તુ ઉપનિષદના શ્લોકથી સમજાય નહીં એટલા માટે સુભાષભાઈ નિબંધમાં આગળ સમજૂતી આપી છે કે તમારે એક મંદિર બનાવવું હોય તો સીધું શિખર ચણાય ન ચણાય? આમ ટાગોરે કીધું. સીધું શિખર કેમ લ્યો? પાયો તો ભરવો પડે ને, પાયો ભર્યા પછી શિખર ચણાય. તો પાયો ભરવા માટે ભૌતિક બાબતોની જરૂરિયાત છે, અને પાયો તમારો સરખી રીતે ભરાયેલો હશે પછી તમે એના ઉપર શિખર ચણી શકશો. એટલે ભૌતિક બાબતોથી જે લોકો સુખી સંપન્ન સંતુષ્ટ હશે એ બીજી વાત કરી શકશે. ઓશોએ તો ગુરુ બહુ અનોખી રીતે એ વાત કીધી કે મારે દરિદ્ર નારાયણ થવું જ નથી, હું તો અમીરોનો ગુરુ છું. કેમ કે કાર લઈને આવે એને હું પહેલાં બળીશ. શું કામ? કારણ કે પહેલાં લોકોને તો કાર ક્યારે આવશે એના માટે ગુરુ પાસે જવું હોય છે. આની પાસે તો કાર છે એટલે એને ઉપર ચડાવવો સહેલો પડશે કે હવે તારી પાસે કાર આવી ગઈ ને, હવે તો આનાથી ઉપર ક્યાં જવું હું તને સમજાવું. અને હસતા હસતા ઓશોએ પાછું એમ કીધું હતું કે ભારતીય સંસ્કૃતિના 4 મહાપુરુષો કહેવાય જેના ઉપર આ સંસ્કૃતિ ટકેલી છે અને ત્યાગ અને ધર્મ ટકેલો છે, એ 4 રાજકુમારો હતા. ઓલ વેર પ્રિન્સ, બુદ્ધ, મહાવીર, રામ અને કૃષ્ણ. એટલે પછી ઓશો તો ઓશો હતા, જેમને બહુ ચિંતા હતી નહીં પછી ઓડિયન્સ થશે કે નહીં થાય, પછી આપણને કોઈ બોલાવશે કે નહીં બોલાવે. એટલે આટલું કંઈ ગુરુ એને ઓશોએ તો એવું ઉમેરી દીધું એની પાછળ કે મૂળ મુદ્દો તો એ હતો કે ઝૂંપડપટ્ટીમાં બેસીને તમે મહેલ કેમ થાય એના સપના જોઈ શકો પણ ધ્યાન કેમ થાય એવા વિચાર તમને આવે નહીં. જેની પાસે મહેલમાં જન્મવાનું મળેલું ને એ જ બધા લોકો એમ કીધું કે મહેલ છોડી દીધો તો વાંધો નહીં. તો મારે આ બે વસ્તુ, એક તો વિષય મૂળ ખુશીઓનો ખજાનો, અને બીજું એ કે ખરેખર તમે એવું માનો છો કે રૂપિયાથી બધું ન મળે? જવાબ પહેલાં આપી દઉં. જય પૂછે છે એનો કે ના, નહીં. મારી માં હોય, મારા પિતા હોય, મારું પરિવાર હોય. જયભાઈ બહાર નીકળે ત્યારે એના મમ્મી ઘરે છે ને પપ્પાએ ઘરે છે, તો કે 24 કલાક જય એના મમ્મી પપ્પાનો વિચાર નથી કરતો, એનો અર્થ મમ્મીને પ્રેમ નથી કરતો એવું નથી. એ સંપત્તિ છે, એ ઘરે છે, એ સધિયારો સ્વયં એ ફાઉન્ડેશન છે ખુશીનું, એટલે એને નકારી શકાય નહીં, કોઈએ નકારી નથી. રજનીશજીએ તો એવું કીધેલું, જયભાઈએ કીધા એ પ્રસંગમાં કે દારિદ્ર કભી નારાયણ નહીં હો શકતા. આ એનું મૂળ વાક્ય હતું કે દારિદ્ર કભી નારાયણ નહીં હો શકતા. એટલે ના, મારી પાસે પૈસા નથી છતાંય કહું છું પૈસા અગત્યના છે. હવે બેઝિક જયભાઈએ વિદેશી લોકોના નામ વાપર્યા છે, તો આપણે પહેલી વાત કે ખુશી છે ને મિત્રો સિક્કાની 3જી બાજુ છે. પહેલી વાત એ 1 અને 2 બાજુવાળા સિક્કા તમે જોયા છે. ખુશી છે એ અનપ્રિડિક્ટેબલી સિક્કામાં નીકળી આવતી 3જી બાજુ છે. એ બધી જ વ્યાખ્યાઓની પાર છે. એક ખુશી છે એ મેઘધનુષમાં ઓચિંતાનો જ પટેલો 8મો રંગ છે. એની કોઈ લેબ નથી, એની કોઈ તૈયારી નથી, એની કોઈ વ્યાખ્યા નથી, એની પૂર્વ તૈયારી નથી, એનું કોઈ પ્લાનિંગ નથી. બીજું, ઇટ ઇઝ ડેમોક્રેટિક, ધ બિગેસ્ટ થિંગ, રાજી થવા જેવું. અહીંયા કોઈ ભેસાણીયા સાહેબના કોઈ ગરીબ લાગતું નથી એટલે ગરીબની વાત જવા દઉં છું, પણ ઇટ ઇઝ કર્યા હશે તો એ ડેમોક્રેટિક છે. કઈ રીતે સમજાવું એન્જેલિના જોલી કોઈ દરિયા કિનારે બેસે તો મોજા 15 ફૂટ ઉછળે ને સુભાષ બેસે તો 1 ફૂટમાં ટાઢા પડી જાય એવું નથી. પછી એટલે સત્તા સાથે સંબંધ નથી, સંપત્તિ નથી. સંપત્તિ હોત તો અંબાણી સાહેબ ને અદાણી સાહેબે ખરીદી લીધી હોત. એ કોઈ હોદ્દો નથી, કોઈ ડોક્ટરેટ કરીને ખિસ્સા ભેગો કર્યો હોત, સુખ કે ખુશી કે આનંદ. એ સત્તા નથી, સંપત્તિ પણ નથી. પછી પ્રયાસથી મળે એવી કોઈ પ્રોપર્ટી નથી, એ કોઈ ડેટા નથી કે ઝકરબર્ગ પોતાના ખિસ્સામાં ભરલે. It's purely democratic, provided you want to have it, then it will not be. It's like butterfly, પતંગિયું છે. સુખને શોધવું, આનંદને શોધવો, ખુશીને શોધવું એ બગીચામાં પતંગિયું પકડવા જેવો નિરર્થક પ્રયાસ છે. જ્યાં સુધી મથશો દોડશો ત્યાં સુધી પતંગિયું હાથ આવશે નહીં. પલોઠી વાળીને હવે નથી પકડવું એમ કરીને બેસી જશો ત્યારે ખભે આવીને બેસી જશો. અનપ્લાન છે એટલે એ તમે એની એ બેસશે. પ્રયાસ એક વખત એક માણસે 80 વર્ષ પ્રસન્ન થવા માટેની મથામણ કરી. હી લર્ન્ડ એવરીથિંગ, હી ડીડ ઓલ ધ ડોક્ટરેટ, બધી જ એક્સરસાઇઝ કરી જોઈ કે પ્રસન્ન રહેવું છે. 80 વર્ષ સુધી એની મથામણ ચાલી અને છેલ્લા માત્ર જોવે કે આ પ્રસન્ન તો છે જ નહીં, બધું છે પણ પ્રસન્ન નથી. પછી એક વખત આવ્યા ત્યારે માણસ પ્રસન્ન, 80 વર્ષનો વૃદ્ધ પ્રસન્ન હતો. ત્યારે કોઈક શિષ્ય પૂછ્યું કે માસ્ટર આજે તમે બહુ જ પ્રસન્ન દેખાવ છો. એ કે આજે સવારે જ મેં પ્રસન્ન થવાના પ્રયાસ છોડી દીધા એટલે. ઇટ્સ નોટ એ કમ્પેરિઝન. મુલ્લા નસરુદ્દીન નામનો એક સૂફી ફકીર હતો. એ માસ્ટર પાસે ગયો સૂફી કે જીવનમાં મજા નથી, ખુશી નથી, આનંદ નથી, કંઈક કરો. એ કે શું? એ કે મજા જ નથી આવતી જીવવાની. એ કે તારા પરિવારમાં બધા કોણ છે? એ કે મારી પત્ની છે, એની 2 પાછી આવી ગયેલી બહેનો છે, અમારે 13 સંતાનો છે, એની સાસુ હવે અહીંયા આવી આવ્યા છે, મારા મમ્મી પપ્પા અહીંયા છે. એ કે તારા મોટો બંગલો છે? એ કે ના, 1 જ ઓરડી છે. એ કે 1 ઓરડીમાં આટલા બધા? ત્યારે કે હા. એ કે દૂધ માટે શું કરો છો? એ કે 1 બકરી છે. એ કે બકરી ક્યાં રાખો છો? એ કે 12. એ કે આટલા 15, 17, 20 જણા રૂમમાં રહ્યો અને બકરીને તમે 12 રાખો, ખલા રાખો છો, પાપ લાગશે, આમાં જન્મ ભેગા થશે. એ કે તો હું કરું? એ કે બકરી અંદર બાંધો. અને ઇટ બીકેમ હેલ. આ સંખ્યા તો મેં તમને ગણાવી જ છે. માથેથી બકરીને એના 2 બચ્ચા અને આખો દી છીને પીને બકરીને, અને ઇટ વોઝ હેલ. એટલે રડતો રડતો મુલ્લા પાછો ફકીર પાસે ગયો, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો કે આ તો નર્ક બની ગયું છે. એ કે શું થયું છે? કે આ બધું થયું છે. એ કે ઠીક, તો એવું કર, બકરી 12 બાંધી. ફકીર ગયા એના ઘરે. એ કે હવે કેમ લાગે? એ કે ના, હવે મજા આવે છે. ધીસ ઇઝ અનપ્રેડિક્ટેબલ. ખુશી છે, આનંદ છે, મજા છે, એ પ્રયાસજન્ય નથી, પ્રયાસજન્ય નથી. એ પ્રયાસથી નહીં આવે. એનું કોઈ ટૂલકીટ, જો તમે એવું માનતા હો, તમે કોઈ પ્લાસ્ટિક બેગ લઈને આવ્યા હોય કે સુભાષ કે જય એની ટૂલકીટ આપશે, અમારી પાસે એ નથી, બરાબર? એટલે એની કોઈ ટૂલકીટ નથી. ઇટ ડિપેન્ડ્સ. ઓલ ઓફ અ સડન પત્ની સાથે હોય, પત્ની હોય, પુત્ર હોય, પુત્રની પત્ની પણ સાથે હોય, અને 11મીમાં જેની સાથે પહેલો ક્રશ હોય એ મંદિરમાં મળી જાય, મોઢે દાંત ન હોય તોય મજા આવે છે. એ ખુશી છે. ઓલ ઓફ એ સડન સાવ જ તંગી ચાલતી હોય, આખર તારીખ ચાલતી હોય, 1 રૂપિયો ન હોય, અને કપડાં ધોવાવાળી એમ કે ભાઈ તમારી પેન્ટમાંથી 500ની નોટ નીકળી, એ ખુશી છે. ઇટ ઇઝ અનપ્રિડિક્ટેબલ, ઇટ ઇઝ અનડિઝાઇન્ડ, ઇટ ઇઝ નોટ ઇન અવર હેન્ડ. પ્રોવાઇડેડ આપણે એની કેટલીક પૂર્વ શરતો કરી શકીએ, બરાબર છે? એટલે પૂર્વ શરતો પહેલાં અમે નક્કી કર્યું છે કે અમે વાતો કરશું, એટલે હું બહુ જાજુ બધું બોલીશ કે એવું નથી કરવું. જઈને મારે પ્રશ્ન પૂછવો છે. જય અમે એવું જ, હા અમે એવું જ નક્કી કર્યું છે કે બંને જણા વાતો કરશું, એકમેકને પ્રશ્ન પૂછશું, બરાબર છે. પૂછતી વખતે બરાબર યાદ રાખજો કે પૂછે છે એનો જઈને ખબર નથી એવું ન માનતા, તમારા લાભાર્થી પૂછે છે એવું માનજો. લિસન જયભાઈ, મને એવું થાય છે કે હંમેશા જે દ્વંદ્વ રહેશે, જે ડ્યુઆલિટી રહેશે, ટુ બી સેન એન્ડ ટુ બી જોયફુલ આર ટુ પેરેલલ જર્ની. ડાયા રહેવું, ડાપણથી જીવવું, એક્સેપ્ટેબલ રહેવું, એન્ડોર્સ થયેલા રહેવું, સોસાયટી મંજૂર કરે એવા અને એટલા રહેવું, અને એની સાથે આ ખુશી કે આ વિસ્મયવાળી જે યાત્રા છે જય, એ અઘરી છે. અને જો બેલેન્સ કરવા જઈએ તો તૂટી જાય છે, કારણ કે એમાં સભાનતા આવે છે અને ખુશીને બધું જ પહોંચાય છે. સભાનતા પોસાતી નથી, બિકોઝ ઇટ ઇઝ નોટ એ નોલેજ, ઇટ્સ નોટ એ ટેક્સ, ઇટ્સ નોટ એ ડોક્ટ્રિન. તો જયભાઈ, તમે તો જીવનભર વિસ્મયથી રહ્યા છે. આમાંથી ઘણા બધા મારી કરતાં, હું તો ભાગ્યે જ કોઈને ઓળખું છું, પણ જયભાઈના તો તમે બધા મિત્રો છો. તો જયભાઈ, તમને ખબર છે કે વિશ્વ આખું ફરે અને સતત પોતાનો આનંદ સ્વાર્થી માણસની જેમ ખિસ્સા ભેગો થેલા ભેગો નથી કરતા, વહેંચ્યા કરે છે. તો આ વિસ્મય અને એનું જે પ્રગાઢ જ્ઞાન છે, આ બંને કઈ રીતે સંભાળાય છે, એમાંથી થોડી ટ્રીક દોસ્ત અમને પણ શીખવું. આમાં શીખવાનું તો હું સુભાષભાઈને ગુરુ કહું છું, એટલે એ પાત્રતા મારામાં નથી, એ શીખવી શકાય. બીજું મને એવું લાગે છે કે વિસ્મય એટલે ક્યુરિયોસિટી શીખવી શકાય એવી વસ્તુ નથી, એ કેળવી શકાય. સ્વિચ ઓફ. હલો હલો, હા સુભાષભાઈને સાંભળતા સાંભળતા સ્વિચ ઓફ થઈ જાય, એટલું સરસ બોલે કે આપણને એમ થાય કે આપણું માઇક બંધ કરી દઈએ તો ચાલે. પણ હું કહેતો હતો કે તમે બહુ ગુમાવ્યું નથી. આગળની વાતમાં મેં ખાલી એટલું જ કીધું કે વિસ્મય છે ને એ તમે આમ શીખવી ન શકો, કેળવી શકો, તમે પોતે કેળવી શકો. પણ હવે તમને એક સાદું ઉદાહરણ આપું. તમે માન્યો કે અહીં સરસ મજાનો ભેસાણીયા સાહેબને ફાલ્ગુનીબેન નક્કી કરે કે બધાને આઈસ્ક્રીમ ખવડાવો છે. હવે તમે આઈસ્ક્રીમ ખાતા ખાતા એમ કહો કે આ આઈસ્ક્રીમ છે એ ગાયના દૂધનો હશે કે ભેંસના દૂધનો હશે. હવે આ ગાય છે એ ચરોતરની ગાય હશે કે સૌરાષ્ટ્રની ગાય હશે, એને આ લોકો કપાસિયા ખવડાવતા હશે કે ઘાસ ખવડાવતા હશે, બરાબર. ક્યાંકથી દૂધ તો આવ્યું છે, દૂધની તો દૂધનો પાવડર આવ્યો છે, એ તો હકીકત છે, એના વગર તો આઈસ્ક્રીમ થાય નહીં. હવે તમે આટલું બધું ચિંતન કરો, ત્યાં લગીમાં તો ઓલા કર્મા પિક્ચરમાં જે અનિલ કપૂરે દિલીપ કુમારને કીધું હતું તબ તક તો દુશ્મન ગોલી માર કે ચલા જાયગા, ત્યાં લગીમાં આઈસ્ક્રીમ રહે નહીં. તમે એનો બાયોડેટા ગોતો કે આ દૂધ કઈ ડેરીનું હતું, એ ડેરીમાં કયા ખેડૂતે જમા કરાવ્યું હતું, કઈ તારીખની બેચમાં આ દૂધનું કેન નીકળ્યું, અને એ પછી ક્યાંથી આવ્યું, અને એ ખેડૂતે કઈ ટાઈપની ગાય કે ભેંસ રાખી છે. ત્યાં લગીમાં આઈસ્ક્રીમ રહે નહીં. એટલે જે સેનિટીની સુભાષભાઈ વાત કરે છે ને, એને ખરેખર હું જે આમ જુદી રીતે જોઉં છું કે એક પ્રકારનો આપણે એકેડેમિક એપ્રોચ જે થઈ ગયો ને લાઈફ માટે, એકેડેમિક એપ્રોચ આપણે વિશ્વવિદ્યાલય હોય, યુનિવર્સિટી હોય, મારામાં કદાચ આ ક્યુરિયોસિટી સચવાની હોય એનું કારણ એ છે કે હું એ બધાનો સ્પર્શ થઈ પહેલાં ઘરે ભણ્યો, એટલે પેલો પાયો જુદો પાકો થયો, અને જુદો પાયો પાકો થયો એને કારણે ઓટોમેટિકલી એક વિસ્મય જતું નથી. હજી મગજમાંથી તમને એમ ફીલ નથી થતું કે આપણે ગુમાવી દીધું. એ એક સેન્સ ઓફ વન્ડર જેને કહેવાય, ક્યુરિયોસિટી એ રહી ગઈ છે અંદર કે ભાઈ આ કેમ થાય, આ શું છે, કેવી મજાનું છે, આ કેવું સરસ છે. એટલે તો રમકડું જોઈને જેમ બાળકને આનંદ થાય એવા આનંદો મને થયા કરે, અને થયા કરે એમાં જ ખુશીઓ મળ્યા કરે. કશુંક નવું જાણવું, પેલું યુરેકા યુરેકા કરીને આર્કિમેડિસ છે એને ઘનતાનું સૂત્ર મળી ગયું, એટલે કપડાં પહેર્યા વગર સીધો બજારમાં નીકળી ગયો, અને પછી બધાએ કીધું ગયા તો કપડાં પહેર્યા વગર નથી, પછી એને રિયલાઇઝ થયું કે મેં તો કપડાં જ નથી પહેર્યા, હું તો યુરેકા યુરેકા જડી ગયું જડી ગયું જડી ગયું એમ કરીને ગ્રીસની બજારમાં દોડ્યો. એ જડી ગયું વાળો જે એને આનંદ છે એ તમે પેપર વર્ક કરીને તમે એમ કહો કે ભાઈ હવે આપણે 106 પાનાનો આ કોન્ટ્રાક્ટ છે, અને આ ઘનતાનું સ્પ્લેટન્ટને રોયલ્ટી તમને મળવાની છે. જેટલી વખત કોલેજોમાં ભણાવવામાં આવશે ઘનતા, એટલી વખત આર્કિમિડીઝના વારસદારોના નામે આટલી પ્રોપર્ટી જમા થશે. એમાં એ મજા નથી, એમાં હું એમ નથી કહેતો મજા જ ના આવે, એને મજા આવે. એવો કોન્ટ્રાક્ટ થાય તો આર્કિમિડીઝને ગમ્યું હોત, કોકે ઘનતાનું સૂત્ર આપ્યું ને કદાચ માની લો કે 5 સોનામોર આપી દીધી હોત કે 5 હીરા આપી દીધા હોત, એને તેને કંઈ દુઃખી નથી ગયો, રોવાનો મદદ કાંઈ મને કોને સોનું આપી દીધું. પણ पेली जे मजा हती ने एमां कोई कंडीशन हती ज नहीं के हीरा छे के सोनू छे, ए तो जड़ी गयानी मजा हती, सूत्र नवुं मळी गयुं, बस। ए चाइल्डलाइक क्यूरियोसिटी नी वात छे। एटले बाळकने तमे जो आम एक बाळक आवी नानकड़ो हमणां आव्युं पण पछी एने एम थयुं के आ तो कंईक बहु गंभीर गंभीर वातो चाले छे ने आपणी आ उंमर ज नथी आ माथाकूट करवानी। एटले एने एना मम्मी के पप्पा जे कोई स्वजन हशे एने मजबूर कर्या बहार ઊભા થઈને જવા માટે। बराबर एम कहीं आला सुभाष भट्ट तो भावनगर थी खास आया है, मोटा मोटा विद्वान है, के पुस्तकों लखी नाख्या है, के जगह फैरा है, जय वसावड़ाए तो आटला भाषणों आप्या है, एनी कोई परवाज कर्या वगर एने सीधुं डिस्कनेक्ट थी गयुं। आ मारा कामनी वस्तु नथी, तमारी नजर सामे बनेली घटना है। कहीं मैं मोड़ नाख्युं नथी, नथी कहीं आपणे जादूगरनो खेल चालतो के चार आपणा माणसो बेसाड़ी दीधा होय, तबे ऊभा थाजो अने स्टेज उपर आवजो। बराबर तो आम तब बाळक एंगल थी जुओ तो बहुत सीम्पल बात है कि भाई भेसाणिया साहेब ने माथू लागू एट लगे, अपने शू अपने न मजा आई अपने हलता थी जावा। हवे जोजो हवे एमां दुखी अपने थाशुं। धारो के कोक आपणे एम कही दे कि भाई तमारी चोपड़ी है एमां मने कई मजा न आवी, एटले लेखक दुखी थशे, कहनारो तो सुखी थी गयो ने, कर कही दीधुं, वात पूरी थी गई। अपने घणा लोको तो अत्यारे एम ज कहे छे ने के मैं तो अमिताभ बच्चन ने कही दीधुं तने एक्टिंग नथी आवडती। अपने घणा लोकोए न कीधुं के भाई रोहित शर्मा पहेला विराट कोहली रिटायरमेंट थवानो हतो, हवे रोहित शर्माए रिटायर थई जवुं जोईए। बराबर ए तो जे न चाले ए बधा रिटायर थई जाय। आ न चाले एना कारणो होय, तमे कैप्टन तरीके हटावी शको ए बराबर छे, पण तमे एम कही दो कोई पण सारा मोटा खिलाड़ी ने ना कालथी तमे रिटायर शुं काम, तो छेल्ली मैचमां रम्या नहीं, एमां तमने मजा आवी, तमने कहेवानी मजा आवी, पण ए कहेवानी मजा आवी एनी पाछळ तमे विचार करजो, पेलुं सेकरीनना स्वाद जेवुं छे। कोईकने हैरान करीने तमे मजाओ ल्यो छो ने मजा नथी। बाळकनी मजामां कोईने हैरान करवानुं तत्व नथी, मारे અહીંથી सरकी जावुं छे એટલું જ તત્વ છે। તમે ભાષણો બંધ કરી દો, તમે બોલવાનું બંધ કરી દો, તમને બોલતા નથી આવડતું, આ શું કામ બધે ભેગા થયા છે, એવી કોઈ કોમેન્ટ કર્યા વગર એને થોડીક હોવા કરીને પોતાની જાતને રિટાયર કરી દીધી। बराबर आटलू शीखी जाए ने आपणे तो बहुत खुशी मळे कि आपणे कोईने माथे जज थवाने बदले आपणो रस्तो शुं छे पकड़ीने तळवेकथी सरकी जाओ। सुभाषभाईना प्रश्ननो अर्धो जवाब तो घटनामां ज छे। बराबर के आ आ तमे करी शको। हवे आमां सेनिटीनी एटले जरूर नथी के सेनिटी एटले जेने तमे ढापण ज्ञान विद्वत्ता, मैं तो एवुं जोयुं छे के विद्वत्ता वधी जाय ने तो मानवता घटी जाय छे। अतिशय विद्वान लोको बहु मदद करवा आपणे आवता नथी। पेला भोळा सीधा साधा आपणे ज्यारे सामान्य माणसो अकल वगरना माणसो, ए अकल वगरनो माणस तमारा माटे 2 કલાક ઊભો રહેશે। તમે પડી ગયા હશો, તમારો એક્સિડન્ટ થશે ને તમે ગબડી પડશો જાહેર રસ્તામાં, જે ગામ તમારું નથી ને કોઈ ઓળખતું નહીં હોય ત્યાં તમે જેને અકલ વગરના માણસો કહો છો, જેને અભણ માણસો કહો છો, એ 5 જણા આવશે ને પોતે કોક ચાદરે લઈ આવશે ને કોક પાણીનો ગ્લાસે લઈ આવશે ને કોક તમારું બાઇક એ સાઈડમાં મૂકી દેશે। क्या अक्कलवाड़ा बधा माणसो तो बैठा बैठा ट्राफिक ना नियमों की चर्चा करशे। एटले तमे समजो आ वात तमने केने कोणे खुशी आपी। पेला विद्वानोए के जेने आखुं डिस्कशन कर्युं के भाई आ केम होवुं जोईए ने केम नहीं, के पेला दौड़ीने तमने 5 जणाए जे टेको कर्यो एने। मारुं निरीक्षण एवुं छे के अति ज्ञान ते पापनुं मूळ। अतिशय तमे ज्ञानी थई जाओ छो ने पछी तमे वस्तुओनो स्वाद माणवानुं भूली जाओ छो, वस्तुओनी रस माणवानुं भूली जाओ छो, पछी तमे दरेक वस्तुमां डिसेक्शन करो छो। एटले मने हवे तो ठीक छे के हूँ घणी बधी जग्याए ओळखवा साव नवो नवो ज्यारे फिल्मोनो शौखीन थयो ने प्रज्ञेशभाई तमे मळ्या ए समयमां तो 2000 नी सालनी आसपास, तो त्यारे मने एक फिल्म डिरेक्टर गुजराती फिल्म डिरेक्टर एमणे एम कहेलुं के भाई तमे एम के मारी साथे आवो ने तो हूँ तमने आ बधुं पिक्चर केम शूट थई नहीं बतावुं। तमे कीधुं वारे नथी आवुं, हवे तमे मने शूट थई ए बधुं बतावी गयो तो मारी मजा जती रही फिल्म जोवानी। तमे मने एनुं शूटिंग बतावी गयो पछी पडदा उपर आवे એટલે મને એ દેખાય કે કેમેરા વર્ક કેમ હતું ના કેમ હતું ને। માધુરી દીક્ષિત એકવાર દેવલભાઈ હું કીધું હતું તમને કદાચ એ ખ્યાલ હશે, પુકાર ફિલ્મના શૂટિંગ માટેનો ઇન્ટરવ્યુ એને આપ્યો હતો, એને એમ કીધું હતું કે સુનતા હે મેરા ખુદા નામનું ગીત છે જેમાં અલાસ્કાની બરફ ઉપર એ સિફોનની સાડી પહેરી અને ઊભી છે। એટલે કે એટલું બધું રોમેન્ટિક સોંગ લોકોને લાગે છે बराबर, पर एमां केटली ठंडी थी ठूठाई गया कि सीफोन की साड़ी कोई पहरे अलास्का में जई आटला बरफ पड़ता होय दी वच्चे कोई आटली पातली साड़ी पहरी कोई ऊभुं रहे। पर हमें एना पैसा था एनु मारे कॉन्ट्राक्ट हतो मारे काम करी देवू पड़े डिरेक्टरे कीधुं तू आ कोस्ट्यूम हता पहेरवाना अने त्यारे पाछुं केमेरो चालू थाय एटले मारे एकदम रोमेंटिक एक्सप्रेशन आपवाना एवा ठंडी न आ देखावी जोईए के तो हवे ई शूटिंग जो आपणे जोयुं होय ने तो आपणे गीत में मजा नहीं आवे शूटिंग नहीं जोयुं ने त्यां सुधी आपणे गीत में मजा आवे एटले फॉर देट मैटर माधुरी ने पोताने कदाच गीत जोवानी एटली मजा नहीं आवती होय कारण के एने पेली ठंडी याद आवशे गीत जोती वखते तो आ बहु इम्पोर्टंट लेसन है लाइफ में मेलू कि तब दरेक वस्तु डिसेक्शन करवा बेसो घणा लोग बालकी खाल निकाल लेवा ले बराबर ओली कॉफी केम मंगावी तमे सीन याद करजो छेल्लो दिवस फिल्मनो एटले हूँ शू कहू छूं समझाई जाशे बराबर शू काम एम केम पण शू काम नतो ओलो प्यार का पंचनामामां आवो एक सीन हतो के कोलंबस ने सारू थयुं एम के कोलंबस लगन नोता कर्या नहीतर कोलंबस ने पहेला तो केटला बधा जवाब देवा पड़े कि क्यां जाओ छो भारत गोतवा शू काम जाओ छो या भारत में शू दायित्व तमारुं तमे केवी रीते गोतशो भारत એટલે આટલા બધા સવાલના જવાબ દેતા કરતા કોલમ્બસ ભારત નહીં તો કમસે કમ અમેરિકા તો પહોંચી ગયો વણ લઈને નીકળો તો આમ જૂની કહેવત છે 100 વિદ્વાન બરાબર એક પહેલવાન આપણે પહેલવાનોનો જલસો ન જ કરવો એવા તો હું સુભાષભાઈ જોઈને ખબર પડે કે આ બેમાંથી એકેય આ છકો મોકો જેવા લાગે તમને થોડા ઘણા પણ પહેલવાન તો બેમાંથી એકેય નથી પણ મુદ્દો એમ હતો કે તમે બહુ લાંબો વિચાર કરો ને તો સોચ ગેરી હો જાય તો ફેસલે કમજોર હો જાતે બહુ લાંબો વિચાર કર્યા વગર તમે એક વખત વ્યવસ્થિત વિચાર કરો शांति थी एक निर्णय ली लो पछी निर्णय नो अमल करो ने पछी खबर पड़े कि हवे आ नथी थातुं आ यूट्यूब में रेसिपी जोईने घणा बहनो रसोई करवा बेसे बराबर पछी एने एवो अनुभव थातो ज हशे के आम तो नथी थातुं ओलामां लिख्युं तो थई जाय पण हवे नथी थातुं बराबर पण आम छतां एने खबर पड़ी गई नहीं आ तो घर में कोई होय नहीं तो खबर ज न पड़े आपणे के आवी कंईक थयुं हतुं आपणे होईए तो आपणा उपर प्रयोगो थाय थोड़ा के केवुं लागे छे એટલે આપણે એમ કહીએ કે હું જામ્યું નહીં એમ બરાબર તો યુટ્યુબ ઉપર વાત જાય કે એને બરાબર બંને સમજાવતા નહોતું એવડું બાકી મેં તો બરાબર જ કહ્યું છે અને કીધું એમ જ કહેવાનો મતલબ એ છે કે અતિશય જાણકારી છે ને એ તમારી મજાઓને નબળી પાડી દે છે આ ઇન્સ્ટ્રુમેન્ટ કેમ વાગે છે આ રાગ ક્યાંથી આવે છે આ કેમ આવે છે આટલું બધું કરવા કરતાં જે સુભાષભાઈ પૂછ્યું એ સવાલમાં જ આમ તો જવાબ હતો કે બાળક જેવું ચિત્ત રાખો તમે લહેર કરવા માટે એમ કહો કે ભાઈ આપણે પહેલાં એન્જોય કરી લઈએ પછી આપણે બાકીની વાત કરીએ તો તમને મજા વધારે આવશે તો મહત્વની વાત આ છે પણ આ વાત કરીને મારે સુભાષભાઈને એક બીજો સવાલ પૂછવો છે સુભાષભાઈ એક આખું અત્યારે કલ્ચર ચાલ્યું છે યંગ જનરેશનમાં જુદી રીતે એને લેવામાં આવે છે કેન્સલ કલ્ચર કે કોઈ પણ વસ્તુ છે એને કેન્સલ આઉટ કરો આ નથી જોતું આપણે આ નથી જોતું કેન્સલ હેશટેગ બોયકોટ અને जुदी रीते तमे मने एक वखत एक बात आपणे बैठा था ने कही थी कि लेस इज मोर सुभाष भाई एक बहुत इंटरेस्टिंग वाक्य मैंने कहेलू लेस इज मोर एटले मैं एमने पूछ्यु के कीधुं केवी रीते एटले मने के तमे बहु ज सरस मजाना मोंघा मोंघा सूट पहेर्या होय पछी बधा ज लोको धीरे धीरे मने के केटरिंग वाळाए सूट पहेरवा मांड्या वखत लग्नमां जाओ तमे सूट पहेर्यो होय जे केटरिंग वाळो आव्यो होय एणे सूट पहेर्यो होय ત્યારે એમ કે જે ખાદીનો કુર્તો પહેરીને જાય એ એક્સક્લુઝિવ ગણાય એટલે એક્સક્લુઝિવિટી સૂટમાં નથી એક્સક્લુઝિવિટી બધા ન કરે એનાથી કંઈક અલગ કરવામાં છે આપણે પેલી ટેક પ્રાઇસ ટેગમાં એક્સક્લુઝિવિટી મૂકી દીધી કે ભાઈ આ આ આ ઓર્નામેન્ટ પહેરો એટલે એક્સક્લુઝિવ આ કપડાં પહેરો એટલે એક્સક્લુઝિવ આ ગાડી લ્યો એટલે એક્સક્લુઝિવ બરાબર પણ પછી તમે જોતા હશો કે બહુ જેની પાસે ગાડીઓ હોય છે એ સાયકલિંગ કરવા સવારના પોરમાં નીકળતા હોય છે અને જે સાયકલિંગ કરવા નીકળી ન શકે એટલા લોકપ્રિયતાના લેવલે પહોંચી ગયા પછી ઘરમાં સાયકલ રાખી રાખીને ફેરવતા હોય છે એક જ જગ્યાએ ઊભા ઊભા તો સુભાષભાઈ મારે તમને આ સવાલ પૂછવો છે કે લેસ ઇઝ મોર કેવી રીતે એક વખત એક માણસ મર્યો ને ગયો એટલે ચિત્રગુપ્ત ચોપડો લઈને પાપ પુણ્યના હિસાબ કરવા બેઠેલો એટલે ઓલો આવ્યો એટલે ચિત્રગુપ્ત કે તું સ્વર્ગમાં જા एक ठहरो एक इसी तरह तुम ऐसे ऐरे खेरे नथु खेरे को इस तरह प्रवेश देते हो मुझे तेरे स्वर्ग में नहीं आना है એટલે કંઈક મિલિયનર ગ્રુપ હોય ને તું બોલાવી બરાબર અહીંયા જે મરી ગયો એ બધું અહીંયા રહેતા હોય મારું નથી ધીસ ઇઝ એન ઈગો સૌથી મોટી સમસ્યા ખુશીની આનંદની મજાની જે છે ને એ આ છે યુ હેવ ટુ ટેક હોલિડે ફ્રોમ ધ સેલ્ફ જાતમાંથી રજા લેવાની જરૂર છે. વાહ વાહ, ક્યા બાત. ઇફ આઈ કેન નોટ ટેક હોલિડે ફ્રોમ માય ઓન સેલ્ફ, તોય નહીં થાય. હું તમને એના નાના નાના દાખલા આપું. કેમ? હું બગીચામાં જાઉં, એક પણ વૃક્ષને હું મળતો નથી. મને ખબર છે કે આ આંબો છે, પછી હું આંબાને એક્સપ્લોર નથી કરતો, એના નામથી જ રાજી છું. આ વડલો છે એ મને ખબર જ છે, એટલે વડલાની પેરીફરીમાં એને હાથ ફેરવીને ઊભો નથી રહેતો. આઈ ડોન્ટ ટચ. એટલે પહેલી વાત આપણી મેજર સમસ્યા છે. આપણી આ સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ હતી. આ પૃથ્વી ઉપર આપણે ટકવું તો, એટલે આપણે દરેક વસ્તુને નામ આપ્યા. આપણને એ નથી ખબર કે સિમ્પલી બિકોઝ ઓફ નેમિંગ એવરીથિંગ વી હેવ લોસ્ટ ધ જોય ઓફ એવરીથિંગ. આપણી પાસે કોઈ વસ્તુનો આનંદ નથી, આપણે ફટ કરીને નામ આપીએ છીએ. આ જયભાઈએ પહેર્યું ટી શર્ટ, એ હવે એ નીકળ્યું જ છે, ત્યાં અવેલેબલ છે, તો આપણે એને નેગ્લિજિબલ ગણવા માંડ્યા છે. આપણે કારણ કે આપણે વી આર હેપી. મારા ડૉક્ટર મિત્રો માફ કરે, અમે એકવાર દક્ષિણ ગુજરાતની કેટલીક નદીઓમાં ફરવામાં હતા, અને સવારે હું ઉતરી ગયેલો ડોળાઓમાં, નદીને બધું જોતો હતો. અને પછી બીજા એક ડૉક્ટર મિત્રને જોયા, અને મારી સાથે જ હતા, અને પછી બધી કોઈક નાવિક પાસે બેઠેલા, માછીમારીની એની બધી વાત કરતા. પછી એમ બ્રેકફાસ્ટમાં ભેગા થયા ને, પછી મને રસ પડેલો કે આ પરોઢમાં વયા ગયેલા અને ત્યાં બેઠા હતા, ને આઈ વોઝ સો હેપી કે ટીમમાં કોઈ કેવું છે કે એક્સપ્લોર ધ રિવર. પછી અમે બ્રેકફાસ્ટમાં હતા ત્યારે ડૉક્ટર મને કહે, સુભાષ અહીંયા તો યાર જલસો છે. મેં કીધું કઈ રીતે? એ કે મેં એને પૂછ્યું ન તો એ કે આ 3 પ્રકારની માછલી અહીંયા થાય છે. હવે માછલીની માર્કેટ જુઓ તમે, માછલીની સેલેબિલિટી જુઓ, ને એટલે એક્સપ્લોર ધ બિઝનેસ. મને એનો વાંધો નથી, પૈસા હું શોધું છું, પણ મારી ડિગ્રી એવી નથી કે પૈસા મને મળે. તો વોટ આઈ વોન્ટ ટુ એમ્ફેસાઇઝ, વી આર નેમિંગ એવરીથિંગ. આપણે બધી જ વસ્તુના નામ આપીએ છીએ. આપણે જ્યારે જ્યારે મળીએ છીએ ત્યારે આપણે કોઈ સત્તાધીશને મળીએ છીએ, કોઈ હોદ્દેદારને મળીએ છીએ, કોઈ સંપત્તિવાનને મળીએ છીએ, કોઈ નગરસેવકને મળીએ છીએ, કોઈ ધારાસભ્યને, કોઈ માણસને નથી મળતા. ગાંધીજીનું અદ્ભુત બનેલું જય દક્ષિણ રવિશંકર મહારાજવાળી સ્કૂલ, અને ગાંધીજી મસ્ત અચિંતાને નીકળ્યા અને જઈ ચડેલા, એટલે ખબર પડી કે બાપુ આવ્યા છે, એટલે બધા ગોઠવાઈ ગયા અને બધા શિક્ષકો ઊભા હતા. પછી બધા પરિચય કરાવવામાં બાપુ પડખેથી પસાર થાય, કારણ કે હું ફિઝિક્સ ભણાવું છું, હું ઇંગ્લિશ ભણાવું છું, હું કેમેસ્ટ્રી ભણાવું છું, હું ચિત્ર ભણાવું છું, એવા 10-12 જણા ઊભા હતા. ગાંધીજીએ પ્રિન્સિપાલના ખભે હાથ મૂકીને પૂછ્યું, એ તો બરાબર, અહીંયા શિક્ષકો ક્યાં છે? આ તો બધા વિષયો છે. આ આપણી પાસે બધી જ વસ્તુના નામ છે. આપણે ગંગા નામ કહીએ છીએ, પછી આપણે ગંગાને મળતા નથી. આપણે અમિતાભ જોઈએ છીએ ત્યારે એ એક્સલન્ટ એક્ટર જ છે એવું માનીને આપણે ચાલીએ છીએ. વી લવ ધ નેમ. અનફોર્ચ્યુનેટલી વોટ હેપન્સ? બ્રાન્ડ્સ. બ્રાન્ડ્સ, રાઈટ, એક્ઝેક્ટલી. એટલે આપણે સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ, આપણને મને એવું લાગે છે જય ક્યારેક કે માણસ જન્મે ત્યારે કૂપન લઈને ઉતરતો હોય છે પૃથ્વી પર, અને 2 વિન્ડો છે. બંને જગ્યાએથી જગતને જોવા માટેના ચશ્મા, લેન્સ, ફિલ્ટર મળતા હોય છે, અને નીકળે. એક લેન્સ છે, એક કાઉન્ટર છે, એ તમને મન આપે છે, બુદ્ધિ આપે છે, અને બીજું કાઉન્ટર છે એ હૃદયનું છે. અનફોર્ચ્યુનેટલી મનમાં અને બુદ્ધિમાં ભારે ધક્કા મૂકી છે. પીપલ હેવ લોસ ધ અનયુઝ્યુઅલ ઇનકમ્પેરેબલ ફિલ્ટર, ધ લેન્સ ઓફ ધ હાર્ટ. હૃદય પકડાય, મન બુદ્ધિ છૂટી જાય, અને પછી જો શરૂ થાય એ પળે પળે વિસ્મય, પળે પળે મજા આવે. એક અદ્ભુત જય, હું 1.5 મિનિટ વધારે, થેન્ક યુ. એક દુર્લભ એવી એક કથા છે મિત્રો, બરાબર સમજી લેજો. એક વખત એક ફકીર પાસે એક જુવાનીઓ આવ્યો. ખૂબ ધોધમાર વરસાદ છે, ખેડી ચાલી શકાય એમ નથી, દેખાતી એ નથી. એમાં એ ટેકરી ચડતો ચડતો એ ફકીરને ત્યાં પહોંચી ગયો, અને ધોધમાર વરસાદ, રાત પડી ગઈ છે, બાણું ખખડાયું. પેલો અંદર આવ્યો, પરળેલો છે. પછી ફકીરે કીધું કે આવો દોસ્ત બેસ. એ કે ના ના, હું ઉતાવળમાં છું. એ કે તું શું કેમ એટલી બધી ઉતાવળ છે નહીં? એ કે હું આનંદની શોધમાં નીકળ્યો છું. મિત્રો સાંભળજો, હું આનંદની શોધમાં નીકળ્યો, મને તમે જવાબ આપો આનંદ ક્યાં છે, આનંદ શી રીતે મળે? એ કે બેસ તો ખરો, હું તને સરસ ચા આપું, આપણે વાતો કરી. એ કે નહીં, પહેલાં જવાબ આપો. એ કે સારું. ફકીર અંદર ગયો, એક ટોપલીમાં સાવ અજાણ્યા એવા 2 ફળ લઈને આવ્યો. 2 ફળ એની સામે મૂક્યા. પહેલું ફળ ઊંચકીને એને કીધું કે જો તું આ ફળ ખાઈશ તો તને આનંદનો અનુભવ મળશે. આનંદ કેવો છે એ મૂકી દીધું. બીજું ફળ ઊંચક્યું અને આ ફળ ખાઈશ તો આનંદનું તને જ્ઞાન મળશે, અનુભવ નહીં મળે. અને આ ફળની શરત એવી છે કે એક ફળ ખાઈશ એટલે બીજું અદ્રશ્ય થઈ જાય છે. બોલ, તું નક્કી કર તારે શું ખાવું. મોટાભાગના આપણે આનંદના જ્ઞાનનું ફળ ખાઈએ છીએ અને અનુભવ ચૂકી જઈએ છીએ. ધ સેન્સ ઓફ નેમિંગ વહી જાય, નવેસરથી મળું. હવે હું જેટલી વાર વડોદરા આવીશ ને તું કલ્પનાબેન કે ભેસણિયા સાહેબને ડૉક્ટર તરીકે જોઈશ, બહુ જ સારા આયોજક તરીકે જોઈશ, મિત્ર તરીકે જોઈશ, પણ આખે આખો સુવાંગ માણસ કોમ્પ્રિહેન્સિવલી આઈ વુડ નોટ ટચ. એની જે ફ્રેગરન્સ છે, એની જે ફ્લેવર છે એ મને પકડાશે ને. સરસ માણસ છે કલ્પનાબેન, સરસ રસોઈ કરે છે. એટલે તમે નામની વાત કરો છો એટલે ખાલી ચોપડી ફાલ્ગુનીબેન ફાલ્ગુનીબેન ને એવું થશે કે સુભાષભાઈ કે ભેસણિયા સાહેબનું એવું રહસ્ય જાણે છે કે મને એનો અર્થ કુદરતી સુભાષભાઈ નામનો મુદ્દો છેડો કે નામ મહત્વનું નથી એટલે મેં કીધું કાલે આપણે લિબર્ટી લઈએ થોડીક. ફાલ્ગુનીબેન સોરી, અને આ કલ્પના મારી જ કલ્પના ગણજો તમે. તમને તો ધીસ સેન્સ ઓફ નેમિંગ આપણું જતું નથી, આપણી નોલેજેબિલિટી. અનફોર્ચ્યુનેટલી વોટ હેપન્ડ યુ નો માય ડિયર ફ્રેન્ડ્સ, લાઈફ ઇઝ અ પાર્ટિસિપેશન. જીવન છે એ ભાગીદારી છે, ઉજવણી છે. આપણે મોટાભાગના આપણે એવું સમજીએ છીએ કે આપણે બધા અહીંયા જન્મ લીધો છે એ કોઈ રિપોર્ટર તરીકે લીધો છે, ડેટા લખવા આવ્યા છીએ, અહેવાલ લખવા આવ્યા છીએ, જાણ કરવાની છે અને કોઈ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. વી આર નોટ પાર્ટિસિપેટિંગ. એનાથી આગળ સુભાષભાઈ અમુક તો જજ તરીકે લીધો છે. બિલકુલ બિલકુલ, તમે જજ જ કરવા છે. તમે આવા કપડાં કેમ પહેરો છો, તમે આવું ખાઓ છો કેમ, તમે ફરવા કેમ જાઓ છો. એટલે આ બહુ મોટો ત્રાસ છે, હું તો એમ જ કહું. હા એટલે એ જજ જ છે ને, એ ટ્રોલર તો એમ જ બને છે કે હું જજ છું તમારો. એટલે ટ્રોલર તો એક વખત એક જોક પછી ડાયલોગની મજા જ આવે છે ને. થોડું પ્રવચન છે કે 10 મિનિટ તમારી, 10 મિનિટ અમારી. જઈને પ્રશ્નો મારી પાસે તૈયાર છે. એક વખત મુલ્લા ખૂબ માંદો પડ્યો, લાંબો માંદગી ચાલી, વૈદ્યને બોલાવ્યા. વૈદ્ય કાંડું પકડ્યું, નામ પલ્સ ને બધું જોયું. પછી વૈદ્ય ધીમેથી બોલ્યા કે ભાઈ 30 વર્ષ જૂની બીમારી છે. એ કે ધીમેથી બોલો, પડખેના રૂમમાં જ છે. This sense of naming, આજે આપણે નામ દઈ દેવું છે માથેથી ઉલાળીને, એ આપણો આનંદ લઈ લેશે. હવે જઈને પ્રશ્ન એક બીજો મારા મનમાં ઘણા વખતથી છે કે સ્કૂલિંગનું લેવલ હોય છે. જય, આ તો આ બધા અદ્ભુત નાગરિકો છે, કેટલાક જુવાનિયાઓ બેઠા છે, પણ મને સાંભળવા તો પછી કોઈ છોકરા તો આવે જ નહીં, સીધી વાત છે. તો વોટ આઈ વોન્ટ ટુ સે કે જય વિસ્મયની તાલીમ નથી, આપણે જાણીએ છીએ. આઇન્સ્ટાઈને એવું એક જગ્યાએ કીધેલું છે, આઇન્સ્ટાઈનનું એવું કે માય લર્નિંગ વોઝ નોટ ડિસ્ટર્બ બિકોઝ ઓફ માય સ્કૂલિંગ. એવું કીધું છે એણે કે મારી તો કોઈકે પૂછેલું એને કે મારા છોકરાને તમારી જેમ તેજસ્વી કરવો હોય, કોઈ સ્ત્રીએ પૂછેલું, તો શું કરવું જોઈએ. એટલે આઇન્સ્ટાઈને કીધું કે ટેલ હિમ સ્ટોરીઝ. કે બહુ તેજસ્વી કરવું હોય તો કે મોર સ્ટોરીઝ. આ જે એનો જવાબ છે. સ્ટોરી મીન્સ ફેન્ટસી, ઇમેજિનેશન્સ. વેર હેવ વી લોસ્ટ ધ ફેન્ટસી એન્ડ ઇમેજિનેશન? ઇઝ ઇટ પોસિબલ ટુ કલ્ટિવેટ ધ ઇમેજિનેશન? હું એમ નથી કહેતો બજારમાંથી 2.5 કિલો લઈ આવું, પણ હું એમ કહું છું કે કલ્પનાને વિસ્મય એને કેળવી શકાય કોઈ રીત ખરી. પ્લીઝ, બહુ સરસ. હું એક ખાલી પછી આપણે કરશું એ કવિતાનું પઠન, પણ એ લાઇફલાઇન બુક કદાચ નીચે વિશાલભાઈ અમારા હશે, એની પાસે વિશાલભાઈ બેઠા હોય તો નીચેથી લઈ આવી દેશે. બરાબર વિશાલભાઈ, તમે ખાલી લાઇફલાઇન બુક એક લેતા હોય, એમાંથી એક કવિતા મારે તમને સંભળાવવી છે. એટલે કવિતા મારી નથી, નીતર તો મને મોઢે હોય છે જ. વાહ ભાઈ વાહ, હાજર જ છે તો વિશાલભાઈને ખોટો ધક્કો ખવડાવ્યો આપણે. જો હવે આ સુભાષભાઈના પ્રશ્નનો જવાબ છે આમાં, આ કવિતામાં. ઘણા બધા લોકો એવું માને છે અને મને તો બહુ મળે છે આવા બધા કે આ કોઈક જાણે કેમ જય વસાવડા બનવું એના મા બાપે નક્કી કરેલું કોઈક રસાયણ હોય ને કેમિકલ ફોર્મ્યુલા કે આમ C2H2O4 એમ એવું કરો એટલે પાટલું જય વસાવડા રેડી થઈ જાય. એમ કે આ કેમ થાય એટલે હું એમ કહું કે બસ એમણે બહુ મજાથી મને બધું જોવા દીધું, જાણવા દીધું, માણવા દીધું એટલે થાય. એટલે કે એમ નહીં કયા પુસ્તકો વાંચવાના એટલે ભેગી તો ભાઈ આવું કયા પુસ્તકો એવું મને તો કીધું નહોતું કે આ સ્વામી વિવેકાનંદના પુસ્તકો જ વાંચવાના, બીજા નહીં વાંચવાના. બરાબર, મને તો ઉંમર મુજબ જાત જાત તમે તો વાંચ્યા અને વાંચ્યા એટલે ખબર પડી કે ન વંચાય. ખાધા વગર તો કેમ ખબર પડે કે દાળ ઉતરી ગઈ છે, એના બટેટા વાસી છે, કાચા છે? ખાવ તો ખબર પડે ને. વિશાલભાઈ આવી ગઈ, આવી ગઈ, થેન્ક યુ, બેસો અંદર બેસો. એટલે મહત્વની વાત આ છે કે તમને જ્યાં લગી એનો સ્વાદ નથી લેતા ત્યાં લગી તમને સમજાતું નથી કે આ શું છે. તો મારા મા બાપે એ સિસ્ટમ રાખેલી કે બધું જ વાંચવા આપો, ઉંમર મુજબ આપો, એટલું આપણે મોનિટરિંગ એટલું જ કરવાનું છે એજનું. કારણ કે એજનું મોનિટરિંગ કુદરત પણ કરે જ છે. ધારો કે મારી 6 વર્ષની ઉંમર હોય અને મને કોઈક સરસ મજાનું આમ આકર્ષક હીરોની તસવીરોવાળું મેગેઝિન પકડાવી દે તો હું જ મૂકી દઉં. બરાબર, ત્યારે મને પહેલાં કાર્ટૂન જોવામાં જેટલી મજા આવતી હોય કે એમાં જેટલો રસ પડતો હોય એટલો હીરોઈન જોવામાં ન પડતો હોય. પછી આ તો આપણી દરિદ્રતા છે, ખાસ કરીને મા બાપોની, કે એ જેટલા કાર્ટૂન હોય છે કે એ બીજું બધું જોવાનું બદલે આ પોતે જ જોયા કરતા હોય છે. અને છોકરાઓ પછી પરણે આટલા વર્ષની ઉંમરમાં ઓલા બધા ડાન્સ કરો, ડાન્સ કરો, ઓલો ડાન્સ કરો, ઓલો એમ કે કેટરીના વાળો ડાન્સ કરો એમ. બરોબર, એટલે એ તો મેં કીધું એવા પેરેન્ટ્સ કાર્ટૂન હોય છે. 6 વર્ષના છોકરા પાસે એવી અપેક્ષા રાખે કેટરીનાનો મોનલ. મારી ફ્રેન્ડ અહીં હમણાં જ વડોદરામાં અમે સાથે કાર્યક્રમ કરેલો, તમે હતા જ. બરાબર, સરસ કાર્યક્રમ રહ્યો હતો. તો મોનલે મને એવું કહેલું કે એના ફેમિલીમાં જ એક 7 વર્ષની દીકરી છે. તો મોનલ એના કુટુંબના લગ્ન પ્રસંગની અંદર ગઈ તો હવે એ ફિલ્મ સ્ટાર છે, હિરોઈન છે, એટલે હિરોઈન તરીકે ગઈ એટલે પેલી છોકરી એને પોતે જ એમ કે દીદી દીદી એમ કરીને 6 વિડીયો બતાવ્યા અલગ અલગ કે મને આ સ્ટેપ તો બરાબર છે પણ મને મેકઅપ શીખવાડો ને. એટલે મોનલ કે તારી ઉંમર નથી મેકઅપ કરવાની, અત્યારે મેકઅપ ન કરવાના હોય, તારી સ્કિન ખરાબ થઈ જાય. હું પોતે જ્યારે પિક્ચર ન કરવાનું હોય ત્યારે જાજો મેકઅપ નથી કરતી હજી આ ઉંમરે. પણ તો એને નારાજગી થઈ કે લે આપણા દીદી ફિલ્મ સ્ટાર છે તો આપણને મેકઅપ નથી શીખવાડતા, બોલો. તો કહેવાનો મતલબ આ છે કે એક ઉંમર હોય ને માણસની, એક આપણે જેને ક્યુરિયોસિટી છે ઇન્ટેક ક્યારે રહે જ્યારે તમે ઉંમરમાં પસાર થતા હો તો ઇન્ટેક રહે. એટલે આ જે ખુશીઓનો ખજાનો આપણે જે ગોતવા નીકળ્યા છીએ એમાં સૌથી મહત્વની વાત છે જે પ્રિઝર્વ આપણે કરી નથી શકતા અને જે આજુબાજુ તમને દરેક પ્રકારના ક્રાઇમમાં, દરેક પ્રકારની લુચ્ચાઈમાં, દરેક પ્રકારના જૂઠમાં દેખાય છે, ઇટ્સ અ લોસ ઓફ ઇનોસન્સ. વી લોસ્ટ અવર ઇનોસન્સ. કાલે એક સરસ નાટક જોયું સુભાષભાઈ, મૂળ ગરની નામના એક બ્રોડવે થિયેટરના લેખકે લવ લેટર્સ નામનું નાટક લખેલું છે. ફારૂક શેખ અને શબાનાએ ઉર્દુનું એનું વર્ઝન ભજવેલું, તુમારી અમૃતા. અને નૌશીલ મહેતા આપણા બહુ સારા નાટ્યકાર, એમણે પાછું સૌ જુદું જ વર્ઝન, એટલે ગરનીનો ખાલી કોન્સેપ્ટ લીધો છે, કથા નહીં. જાવેદ સિદ્દીકીએ ભારત પાકિસ્તાનના ભાગલા ઉપર આખી વાત લઈ ગયા હતા. આમાં આખી જુદી વાત છે. પત્ર મિત્રો નામથી દેવકી અને ચિરાગ વોરા કરે છે, હમણાં જ શરૂ કર્યું છે નવેસરથી. તો કાલે રાજકોટમાં હતું એટલે મેં જોયું. તો એ જોયા પછી હું જ્યારે ઘરે પાછો ફર્યો ત્યારે મને એક વિચાર આવતો હતો કે ભાઈ મેસેજ ઇઝ ઇન્સ્ટન્ટ કોમ્યુનિકેશન. અને મેસેજમાં તો શું છે કે તમે મોકલા પછી તમારી પાસે તો ડ્રાફ્ટ રહે જ છે. સેન્ટ ફોલ્ડરમાં તમારી પાસે તમે શું મેસેજ મોકલો એ પડ્યો જ રહેશે, જતો નથી રહેતો. પત્રો તો તમે કોઈક ચીવટવાળા માણસો ઝેરોક્ષ બેરોક્ષ કરાવે ને બાદ કરતા તમારે તો ગયો ગયો પછી સામા માણસ હાથમાં પહોંચે. તો એ જ્યારે મને ચાર્મ યાદ છે, અહીંથી ઘણા બેઠેલા અમુક એવા ઉંમરના બેઠા છે જેને એ ચાર્મ હવે નહીં જોવા મળે. પણ એનું કવર આવતા કે ઇનલેન્ડ આવતા કે પરબીડી આવતા હવે અમુક વખતે સેન્ડરનું નામ જ લખેલું ન હોય, ફ્રોમ લખેલું ન હોય, અથવા તો કંઈક એવા ગડબડિયા અક્ષરે લખેલું હોય કે આપણને ઉકલે જ નહીં. અને પછી આપણે એમ ખોલતી વખતે એક હળવો રોમાંચ હોય કે આમાં શું હશે, એમ કોનો કાગળ હશે, એમાં શું લખ્યું હશે. અને એ કાગળો ભલે જેવી ભાષામાં લખાતા હોય એવા, એ કંઈ સાહિત્ય નહોતું પણ એમાંથી કેટલીક વસ્તુઓ એવી ઝડપી જે મેં કીધું પરબીડિયું ખોલવાનો રોમાંચ, પત્ર વાંચવાનો રોમાંચ પછી આવ્યો. પહેલાં તો અંદર શું હશે એનો ચાર્મ, જે નાના બાળકને આપણે ઓલું ગિફ્ટ રેપ આપીએ તો એને ખોલતી વખતે જે એની આંખમાં જે દેખાય ને, એ એક વિડીયો વચ્ચે મેં શેર કરેલો સુભાષભાઈ ફેસબુક ઉપર, જેમાં એક મૂળ તો આ ટિકટોકને એના બધામાં બનાવવા માટે પેરેન્ટ્સે એક નાની બેબીને એવી ટ્રીક કરેલી કે એને ચોકલેટ આપી, ચોકલેટના પેકિંગમાં બનાના હતું, કેવું હતું. એટલે પેરેન્ટ્સ એમ વિડીયો ઉતારવા માગતા હતા કે આ છોકરી કેટલી ખીજાઈ છે, ચોકલેટ નથી મળી એમાં. छोकरीए उलटू रिएक्शन आप्यु एनु जेवुं आप्युं अने खोखू चॉकलेटना पेकिंग वाळुं हतुं ए खोल्युं अने एनाथी केळुं नीकळ्युं तो खीजावाने बदले रोवाने बदले पेली नानकड़ी छोकरीए बनाना 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 करीने चीसाचीस करीने बनाना खाई दीधुं एटले सामी फूंक मारी दीधी देशी भाषामां कहूं तो पेरेंट्सने एम हतुं के आपणे छोकरी केवी खीजाय छे एनो विडियो बनावीए छोकरीए एम कीधुं के तमे चॉकलेट आपो ने एना पेकिंगमां बनाना नीकळे इट्स अ प्लेसेंट सरप्राइज आ कई अखाद्य वस्तु तो छे नहीं आ खावा जेवी वस्तु छे आपणे बनाना भावे छे चॉकलेट न मळी तो बनाना खाई लीधुं आज मजा से नहीं खुशी है खुशी हूँ एवं कहते नहीं कि चॉकलेट में बनाना में हूँ एटलूज खाली कहवा मांगू छू कि चॉकलेट की अपेक्षा राखी हो त्यारे कदाच तमने कोई बनाना पकड़ी दे तो बनाना खाई नहीं चॉकलेट की मजा माणी लेवी ने ए खुशी तमारा हाथ में है एटले जय जय में एक वाक्य उमेरू जय कविता वाँचवानो छे के एनो अर्थ एवो थयो के मने ट्रेन में जग्या मळे तो बारीनो आनंद लेवो अने ट्रेन मिस करूँ तो चालवानो आनंद लेवो ई जो तैयारी होय तमारी ई होय तो थाय हमने एक एक जय कविता मळी गई तमने मळी गई एकवार एक बाळक हां હવે क्यों डीओ जिला शिक्षण अधिकारी प्राथमिक में आटो मारे छे ने पूछे छे के कोने શું થવું છે એવું બધું હોય ને इट इज द ओल्डेस्ट क्वेश्चन के तारे શું થાવું છે ને મારે શું થાવું આપણે 6 માં નિબંધ લખ્યા છે ને 8મી માં લખ્યા છે મારે શું થાવું છે તો છોકરાને પૂછ્યું કે તારે શું થવું છે તો છોકરાએ કીધું કે મારે લોકપ્રિય થવું છે This is the business yeah ચાલે એને એને એ છોકરા તો આવા સુભાષભાઈએ તો સ્કૂલમાં જોયા છે અમે તો રોજ મોબાઈલમાં જોઈએ છીએ ભવિષ્યના લોકપ્રિય થવાવાળા છોકરા છોકરીઓ એટલા બધા કૂદી પડ્યા છે એક પછી એક बराबर अरे आपने टेक करीने पाछुं माथुं लागी जाए अमे तमने टेक कर्या तमे अमारी स्टोरी शेर ज नथी करता एटले ई आपणे केम मोटो गुनो कर नाख्यो होय जेने आपणे स्टोरी में टेक कर्या ई आपणाथी शेर न थयुं ई तो जेने कहेवाय रो रो नरक में जावा जेवी घटना कहेवाय आपणे सातमा पाताळमां कोक दाटी दे आपणे आना कारणे तो जे कविता छे विलियम मार्टिने बहुत सरस मजानी नानकड़ी कविता छे बहुत मोटी कविता ही नथी डू नॉट आस्क योर चिल्ड्रन टू स्ट्राइव फॉर एक्स्ट्राऑर्डिनरी लाइव्स सुभाष भाई शिक्षण की बात करी एटले हूँ आ कविता मैंने तरत याद आई तमारा बाळकोने स्पेशल एक्स्ट्राऑर्डिनरी सुपर एवं थी जावानुं छे एवं न कहया करो सच स्ट्राइविंग मे सीम्स एडमिरेबल बट इट इज द वे ऑफ फूलिशनेस बहारथी तमने बहुत सारी बात लागशे के छोकराओने तो तैयारी करवी जोईए ने महान बनावाना बाळकोने आपणे धक्का मारवा जोईए पण एक्चुअली मूर्खाई छे महानता नथी हेल्प देम instead to find the wonder and marvel of an ordinary life special જિંદગી એને શીખવાડવાને બદલે સામાન્ય જિંદગી કેવી છે ને એના આશ્ચર્યોમાંથી એને પસાર થવાનું શીખવાડો અને આગળ પછી આ બહુ લાંબી તો કે યાદી ન બનાવી શકાય તો કવિતા ન રહે તો પછી સુભાષભાઈ કહેતા હતા રિપોર્ટ થઈ જાય એટલે નાનકડી એક યાદી કવિએ બનાવી છે show them the joy of tasting tomatoes apples and pears એટલે પેર આપણે જેને કહીએ છીએ એટલે દરેકનો સ્વાદ અલગ છે ને છે તો બધા ફળ પણ બધાના સ્વાદ અલગ છે ટમેટા કરતાં સફરજન બે લાલ દેખાતા હોવા છતાં અલગ છે બાળકને એ બતાવો કે આ સફરજન છે આ ટમેટું છે આ પેર છે આનો આ સ્વાદ હોય આનો આમાં કંઈ સફરજન મહાન અને ટમેટું બિચારું ગુલામ એવું નથી અને ટમેટું છે એના પૃથ્વી ઉપર એના સિવાય બીજું કંઈ છે નહીં એવું નથી ટમેટાને એનું સૌંદર્ય અને સ્વાદ છે સફરજનને એનું સૌંદર્ય અને સ્વાદ છે આ joy of ordinary life છે આ શીખવાનું show them how to cry when pets and people die તમારું ગમતું કોક તમને વિયોગ છે જતું રહે છે તો તમને દુઃખ થવાનું હમણાં આપણે શરૂઆત જ વિષાદથી કરી હતી આખા કાર્યક્રમની તો દુઃખ થાય કે રોવામાં કંઈ ખોટું નથી થોડુંક રડી લ્યો એને રડતા શીખવાડો કે કોઈક આપણું સ્વજન હોય કદાચ જતું પણ રહે કોઈક પાળેલું કૂતરું પણ કોઈ વાર જતું રહે એવું બને તો હવે તમે એને પાછું નથી મેળવી શકતા પણ તમે એના માટે બે આંસુ સારી શકો છો એ ધીસ ઇઝ વોટ મેક્સ યુ હ્યુમન એ તમે બે આંસુ સારો છો ને એના માટે એ તમને માણસ બનાવે છે નહીં કે પેલું હોમોસેપિયન્સની ટીકડી કે નહીં કે તમે પેલું ખાનું લખો છો ફોર્મ ભરતી વખતે શો ધેમ ધ ઇન્ફાઇનાઇટ પ્લેઝર ઇન ધ ટચ ઓફ હેન્ડ સ્પર્શનો જાદુ શીખવાડો, ઇન્ફાઇનાઇટ પ્લેઝર, ટચ ઓફ હેન્ડ. જો આખી દુનિયાને બધાએ કીધું નાગાર્યો આગાર્યો આગાર્યો, મને નેહલબેને તો એવું કીધું હતું, મેં પછી લખ્યું હતું કે ભાઈ કે આ 6 ફૂટ શું કામ અમારે? કેટલાક તો એવા ભટકાણા હોય જિંદગીમાં કે એનાથી 600 ફૂટ આગળ રહેવું છે મારે. બધે સોશિયલ ડિસ્ટન્સિંગ કરો, તમારે 600 ફૂટ આગળ રાખવા છે, આવતા જ નહીં જીવનમાં. ફિઝિકલ ડિસ્ટન્સને બદલે સોશિયલ ડિસ્ટન્સ. એકચ્યુઅલી વી મેડ અ મિસ્ટેક. ડોક્ટરો સામે બોલવાનો અધિકાર જ નથી મને વંદન સાથે. It would have been better જો આપણે એમ કીધું હોત કે ફિઝિકલ ડિસ્ટન્સ. ઇટ ઇઝ નોટ ધ સોશિયલ વન. અનફોર્ચ્યુનેટલી વી ફોલોડ ઇટ થરલી બ્લાઇન્ડલી. પણ જુઓ તમે આખી દુનિયામાં કોઈ એવો તો કોઈ લીડર જ નથી કે જે આખી દુનિયાને કંટ્રોલ કરતો હોય. એવો તો કોઈ ધર્મગુરુ, કોઈ નેતા પેદા જ નથી થયો હજી. આખી દુનિયામાં જેવો ફર્સ્ટ મોકો મળ્યો લોકોએ પડીકું વાળીને માસ્ક ફેંકી દીધા. જ્યાં ધોકો મારીને પહેરાવે છે ત્યાં જ બધે પહેરે છે. હું તો હમણાં જ કેનેડા જઈ આવ્યો, અમેરિકા જઈ આવ્યો, ઇસ્તંબુલ જઈ આવ્યો, દુબઈ જઈ આવ્યો, એટલે 5-6 દેશ ફરી આવ્યો. બધી જગ્યાએ જોયું કોઈને માસ્ક પહેરવા નથી. બધાને બહાર નીકળવું છે, બધાને બીજાને મળવું છે. કોરોના થતો હોય ભલે થઈ જાય, હવે બહુ થાકી ગયા. હવે હદ તો ત્યાં છે કે સૌથી વધારે જેને આમાંથી કમાણી કરીને લંડનમાં આખો બંગલો લીધો એવા અદાર પુનાવાલા, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ, જેને રસી બનાવી છે આપણે ભારતની, એને એમ કીધું કે હવે લોકોને રસીનું કે બુસ્ટરનું નામ લેવું થાકી ગયા. લોકો કંટાળી ગયા છે. પીપલ આર ફેડ અપ. એટલે હું એટલું બોલતો જ નથી રસી વિશે, મારે કંઈ કહેવું જ નથી. લોકો એમ કહેતા હું મારું મોટું જોઈને લોકોને એમ થશે કે આ જ કોરોના જેવો છે. આ શું હતું? આ ટચ ઓફ અ હેન્ડ જે આમાં લખ્યું છે, જીવંત સંપર્ક, એની મજા શીખવાડો તમારા બાળકને. કે ટચ ઓફ અ હેન્ડ એટલે લાઈવ કોન્ટેક્ટ કેવા હોય જીવનમાં. And make the ordinary come alive for them. તમે જેને સામાન્ય જિંદગી કહો છો, ઓર્ડિનરી લાઈફ કહો છો, એ જીવતી કરો એની આસપાસ. પહેલાં સામાન્ય કહીને એને વખોડી ન નાખો, એને બતાવો કે આ ધુબાકા મારવાનો આનંદ, આ બોર તોડવાનો આનંદ. એ બહુ તમે તોડ્યા હશે તમને ખબર હશે, કાંટા બહુ લાગે બોરડીએથી બોર તોડવા જાવ તો, બરાબર? અને તમે જેટલી મહેનત કરી હોય એના પ્રમાણમાં બોર બહુ ઓછા મળે. જિંદગી જેવું છે. તમે મહેનત જાજી કરો, એમાં કાંટા જાજા લાગે ને બહુ. પછી છેલ્લે તમે ભેગા કરો ને તમને એમ થાય કે આનાથી જાજો ઢગલો થવાની જરૂર હતી. પણ પછી બોર ખાવાની જે મજા આવે ને એ તમને ઓલા તૈયાર કોક આપે ને એમ. ઓલા હવે તો મેરેજમાં ઘણા લોકો રાખે છે સ્પેશિયલ, એમ પેલી કાઉન્ટર રાખ્યું હોય ખાટા ફળોનું, એમાં પેલું બનાવીને મસાલો નાખીને આમ આપી દે. ખજૂર પર ઠળિયા વગરના આપે આપણને, ખાસ ગોતીને ઠળિયા પહેલેથી કાઢી લીધા હોય. પણ ઓલા ઓલી જે જાતે બોર તોડવામાં જે પાછી મજા હતી, ઓર્ડિનરી પ્લેઝર ઓફ ઓર્ડિનરી લાઈફ, એ પેલા રેડીમેડ બોરના પડિયામાં નથી. એટલે કવિતાની છેલ્લી લીટી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આટલું કહ્યા પછી કવિ પાછા એટલા કડવાય નથી, એવા બીટરી નથી, અને એવા ખોટા પેલા એકદમ અતિશય દાર્શનિક થઈ જાય ને એવાય નથી કે નાના જીવનમાં કાંઈ મહાન થવાય જ નહીં, જીવનમાં બસ આ જ છે, ટપેટા ખાતા રહ્યો, સફરજન ખાતા રહ્યો, મરી જાય એની પાછળ આંસુ સારતા રહ્યો, બસ એ સિવાય કાંઈ. છેલ્લી લીટીમાં સી ધીર ઇઝ અ પોએટ કેવા ઇન્ટરેસ્ટિંગ લોકો હોય એ આમાંથી તમને ખબર પડે. ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી વિલ ટેક કેર ઓફ ઇટ સેલ્ફ. તમારે મહાન બનાવવા છે ને તમારા છોકરાને, તમારે સચિન તેંડુલકરને મહેન્દ્રસિંહ ધોની બનાવવાના છે ને તમારા બાળકોને, તમારે ઓશો રજનીશને નરેન્દ્ર મોદી બનાવવાના છે ને. એકેયના મા બાપ એવી કાંઈ મહેનત કરી નહોતી. એક્સ્ટ્રા ઓર્ડિનરી વિલ ટેક કેર ઓફ ઇટ સેલ્ફ. જે ખરેખર મહાન બનવાના છે, જેના લલાટે લખાયેલું છે, એ તો ગમે ત્યાંથી બની જ જવાના છે. એ સાવ જુદી દુર્શામાંથી નીકળી જશે. એને રસ પડશે, એને જે મહાનતાનો પથ કરવો છે એમાં. પણ એ મહાનતા એની ઉપર થોપી દેવાને કારણે તમે એની માસુમિયત ખોઈ નાખો છો. અને માસુમિયત નહીં હોય ને ત્યાં લગી ખુશીઓ નહીં હોય. મારું તો બહુ દ્રઢ માન્યતા છે કે દરેક ખુશીઓનો માર્ગ માસુમિયતમાંથી પસાર થાય છે. એટલે તમે વિચાર કરો, સાનિયા મિર્ઝાના હસબન્ડને છૂટાછેડા શું કામ લેવા પડે? મેં તો પોસ્ટર રાખ્યું હતું 2004માં મારા ઘરની દિવાલ ઉપર. આ પ્રજ્ઞેશભાઈ આવી ગયા મારા ઘરે, એને જો જોયું હોય યાદ હોય તો. આ કોક સાક્ષી તો ગોતું ને મારી જમાનામાં મારી ઘરે આવી ગયો હોય, બરાબર, ગોંડલના ઘરમાં. એટલે આપણને એમ થાય કે ભાઈ સાનિયા મિર્ઝા એ જમાનામાં હાર્ટથ્રોબ હતી કેટલા બધાની, બરાબર, તો એના હસબન્ડને શું કામ એવું થાય? પણ એ પેલી માસુમિયત ગુમાવી દીધી હોય ને. ટાઈમ ફોર રિલેશનશીપમાં સાનિયા મિર્ઝા શું કામ? આપણે પ્રિન્સેસ ડાયનાના હસબન્ડ નથી જોયા? માંડ માંડ જેનો વારો આવ્યો કિંગ તરીકે, 73 વર્ષે કિંગ થયા, બરાબર. તો યસ એન્જેલિના જે ડિવોર્સ બ્રેડ પીટ સાથે, ઇવન બ્રેડ પીટ ફોર ધેટ મેટર, આપણે સ્ત્રીઓનું ધ્યાન રાખીએ, કંઈ પુરુષોના જંગલથી વાતો કરીને રાખીએ એવું થોડું છે. બરાબર, રિતિક એન્ડ સુઝન ફોર ધેટ મેટર. એવું શું થતું હશે આ રિલેશનશીપમાં? તો હજાર કારણો હશે. કોઈક અફેરની વાત કરે, કોઈક કે પહેલાં જેવી મજા નથી આવતી, કોઈક કે ભાઈ અમે જે મળ્યા હતા ત્યારે જેવા હતા એવો ચાર્મ હવે અમને ફીલ નથી થતો. તમે 100 કપલને મળશો તો 100 અલગ અલગ રીઝન આવશે, પણ એ 100 નું સાર તત્વ મેં તમને કીધું એમાં છે એવું મને લાગે છે કે ધે લોસ્ટ ધેર ઇનોસન્સ ઇન ધેર લવ. મેચ્યોરિટી આવી ગઈ, મેચ્યોરિટી આવી ગઈ એટલે ખામીઓ દેખાવા માંડી. ઓકે, એ તમને કીધું છે, કદાચ તમે સ્મરણમાં આવી જશે. ઓશોએ એમ કીધું કે ધેર વોઝ નથિંગ પ્રાઇવેટ ફોર હર, so there was nothing sacred for her. Every inch and every centimeter of her body was known by the humanity. એની પાસે પોતાનું અંગત પવિત્ર પાવક એવું કાંઈ જ હતું નહીં, એટલે મળી, એટલે એણે આત્મહત્યા કરી કે એનું પોતાનું કોઈ હતું જ નહીં. એટલે ઇફ એવરીથિંગ બીકમ્સ ધ પબ્લિક ડોમેન, ઇફ એવરીથિંગ બીકમ્સ ધ પબ્લિક ડોમેન, પછી તમારી કોઈ પ્રાઇવસી ન રહે. એલિઝાબેથ ટેલર 9 લગ્નો કર્યા, 2 લગ્ન રિચાર્ડ બોર્ટન સાથે જ કર્યા, 2 લગ્ન. એટલે રજનીશે કોકે પૂછ્યું કે એલિઝાબેથ ટેલરે 2 લગ્ન કર્યા છતાં આ 9 લગ્નો કેમ નિષ્ફળ ગયા? એટલે રજનીશે એવું કીધું કે ઇન્સ્પાઇટ ઓફ ઓલ ધ ચોઇસીસ ચૂઝર રિમેન્સ ધ સેમ. પસંદ કરવાવાળી તો ઓલી નોલી જ છે, એ ખરખી ભૂલ કરે છે ને 9 ની 90 ને પરણશે તો એ છૂટી પડવાની છે. તો દેટ ઓવર ઇન્ટિમસી પ્રોબેબલી જાય, ઓવર ઇન્ટિમસી. કોઈ વસ્તુ બહુ નજીક આવે ત્યારે દેખાવાનું બંધ થઈ જાય છે. તમે છેલ્લે કરતલી વાળો તમારા મમ્મીનો હાથ ક્યારે પકડ્યો હતો, પપ્પાનો હાથ ક્યારે પકડ્યો તો યાદ કરજો. નહીં, આપણે નથી કરતા. એનીથિંગ વિચ બીકમ્સ ટુ નિયર વી મિસ ધ પોઈન્ટ. એસ્થેટિક્સનો નિયમ છે ડિસ્ટન્સ વિલ ગીવ યુ પર્સ્પેક્ટિવ. ફાઇન આર્ટ્સનો એક નિયમ છે કે ડિસ્ટન્સ વિલ ગીવ યુ પર્સ્પેક્ટિવ. કોઈ વસ્તુ મારે વાંચવી હશે તો આ ડિસ્ટન્સ હું રાખીશ, સામે લઈ જશો તો મને અહીંયાથી નથી વંચાવવાનું. એટલે એ ધેટ રૂલ્સ ઇવન ધ વર્લ્ડ એન્ડ ડોમેન ઓફ રિલેશનશીપ ઓલ્સો. કોઈ વસ્તુ બહુ નજીક પણ ન આવે, કોઈ દૂર પણ ન હોય, કોઈક મિસ્ટરી, કશુંક સેક્રેડ, કશુંક સિક્રેટ, કશુંક સેક્રેડ એને કબાટમાં જ રહી જાય. આગી પાછી થઈને બધું જોઈ લઉં એ મનોવૃત્તિ બહાર નીકળી જાય. યસ યસ. અને એનું એક વિશ્વ, એનું એક રહસ્ય બાકી રહી જાય. તો લગ્ન તો આખરે દરરોજ નવેસરથી પ્રેમમાં પડવાની જ પ્રવૃત્તિ છે. એવરી ડે drop yesterday, find out a good reason to awaken, find out a lovely reason to sleep. સુવાનું જોરદાર કારણ હોય, જાગી જવાનું જોરદાર કારણ હોય, એ આપણા જાતમાં. વાહ, વન્ડરફુલ. અને મારે સુભાષભાઈને એક પ્રશ્ન પૂછવાનો હતો, પણ એની પહેલાં હું આ સુભાષભાઈ કીધી એ વાતમાંથી મને યાદ આવી ગયું કે મને એવું લાગે છે આ ચર્ચા જે થઈ એમાંથી કે કોઈ પણ પ્રકારની ખુશી છે ને, જેમ મેં કીધું કે માસુમિયત તમારા માટે ખુશી લઈ આવે છે, એની સાથે જોડાયેલો એક બીજો શબ્દ છે સરપ્રાઇઝ. જ્યાં સુધી તમને લાઈફમાં સરપ્રાઇઝની મજા આવશે ને, પછી ભલે તમારે 90 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો એ તમને એક બોક્સ ખોલવાની મજા આવશે ને કે 90 વર્ષે છોકરાઓ શું લઈ આવ્યા આપણા માટે, ખોલીએ તો ખરા, જોઈએ ખરા શું કાઢશે આ બોક્સમાંથી. એ ત્યાં સુધી આજે અરવિંદભાઈ સાથે વાત કરતો હતો, મેં તમને શરૂઆતમાં અરવિંદભાઈની વાત કરી તો મેં કીધું એથી આ મૂવી પ્લેટફોર્મ તમને ખબર છે, એમાં મેં કીધું તમે જે વર્લ્ડ સિનેમાની ત્યારે વાત કરતા હતા, તમે વિડીયો કેસેટમાં અમને બતાવતા હતા જે દુનિયાનું સિનેમા કેવું છે. આ મૂવી નામની એક OTT છે, એમાં બધું આવી ગયું એટલે તરત જ આમ એટલી રસ પડ્યો, કારણ કે એનો અંદરનો રસ મને તો ખબર છે ને કે આ માણસ છે એ આનું બંધારણ આનું બનેલું છે, એટલે એને રસ પડ્યો. એટલે મેં એમાં બતાવ્યું, એટલે મેં મોબાઈલમાં ખોલીને બતાવ્યું, મેં કીધું આ મૂવી મને આ તો લેવું પડશે. એટલે મેં કીધું આ તમારા જ કામનું છે, તમારા માટે જ બનાવ્યું છે, એવું જ પ્લેટફોર્મ છે. તમે જુઓ, એ સરપ્રાઇઝ હતું એમના માટે કે આવું કોઈ OTT છે કે જેમાં વર્લ્ડ સિનેમાની ફિલ્મો બતાવવામાં આવે. એવો મને કોઈ મૂવીવાળા અત્યારે બોલવા નહીં કે વધારાના પૈસા નથી દેતા ને એને બતાવવામાં એક વધારાનો પૈસો પણ મળવાનો નથી, પણ એ સરપ્રાઇઝ હતું ને, એ આંખમાં ચમક આવે માણસની કે ભાઈ આ તો ઠીક છે, બધા આવે ને પૂછે ને કેમ છો ને મજામાં, જૂની જૂની વાતો કરે. આ કંઈક જુદું છે કે આપણે આપણને હવે આ જતા રહ્યા પછી કઈ મજા કરવાની છે, તો કે એક ફિલ્મ જોશું આમાં નવી ગોતીને. સરપ્રાઇઝીસ એટલે તમને કોઈ ના આપે તો જાતને તમે આપતા રહ્યો. હું પોતે કરું છું એટલે હું તમને કહી શકું, હું પોતે કરું છું. સુભાષભાઈના આઈ વિટનેસ એના સાક્ષી છે. તમને કે ધારો કે કોઈ તમને એમ થાય કે ભાઈ મને કોઈ સારી ગિફ્ટ નથી આપતું, કઈ વાંધો નહીં, આપણે જાતે ગિફ્ટ આપી દેવાની આપણી જાતે. તમે નવી જગ્યાએ જાવી, સરપ્રાઈઝ જ છે ને, તમે કૂદી પડો કોઈ અજાણી જગ્યાએ. હું ઘણી વાર મને જ પોસ્ટકાર્ડ લખતો હોઉં છું, હું પણ હું ઘણીવાર મને જ લખી અને પોસ્ટમાં 3 દિવસ રાહ જોઉં કેદી મારો કાગળ મને મળે. It's a you know, it's very innocent activity, but it is very creative activity. It will nourish your creativity. આપણે જે instant boredom છે ને હું તમને સમજાવું the psychology of the instant. With all due respect to mobile technology, okay? આમ આપણે સ્ક્રીન આમાં ફેસબુકમાં આમ કરીએ છીએ એટલે આપણે એમાં શું માનીએ છીએ ખબર કે નેક્સ્ટ વિલ બી બેટર. ધ એકચ્યુઅલી એને કારણે શું થાય છે ખબર કે મારી સામે અહીં અત્યારે આજે આ પડે છે એ તો હું જોતો જ નથી. આઈ વિલ એડ્રેસ ધ નેક્સ્ટ મોમેન્ટ. સામે પડાવીને ઊભી રહી છે ને યાર હું વાત નથી કરતો. આપણે ઘરે કોઈક મહેમાન આવે તેની બેને આપણે હેલો ન કરીએ બાબો કેમ ન આવ્યો, અરે જે એબસન્ટ છે ને. તો આ ઈ મનોવિજ્ઞાન છે. એટલે નેક્સ્ટ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન, ઇન્સ્ટન્ટ બોર્ડમ. આપણે તરત રાજીએ થઈએ, તરત કંટાળો આવે છે. એક છોકરો મને મારી પડખે પ્લેનમાં હતો તો બધું કંઈક શોધતો હતો, મને કહે કે સર મારે તમને ગીત સંભળાવવું છે ને પછી પોતે ગીત શોધવા માંડ્યો. મને ઘણા વખતથી સાંભળ્યું, કેટલી બધી મહેનત કરી, કેટલી બધા વિન્ડોઝ ખોલ્યા અને આ બધી મથામણ ખૂબ કરી, ગીત આવ્યું. ગીત ચાલતું હતું ત્યારે કોઈ બીજા ગીતની કોઈ મેં કીધું બેટા ધીસ ઇઝ નોટ ધ રાઇટ વે માય ડિયર. એ કે કેમ? મેં કીધું જે તારી માટે વાગે છે ને તો તું સાંભળતો નથી, તારી સામે લીમડો કોળ્યો છે એ તને ખબર નથી, અને તારી કોઈક ફ્રેન્ડ છે ને કંઈક વિડીયો ફેરવું તો વિડીયો અરે તારા ટાગોરની એક એવી કવિતા છે, હું હમણાં જ પટેલ સાહેબને કહેતો હતો, ટાગોરની એક એવી કવિતા છે, I cannot send you a single flower from this wraith of the spring. આ વસંતમાંથી હું તારી માટે કોઈ ફૂલ મોકલી શકું તેમ નથી. Open your window and find out your spring. તારી બારી ખોલ, તારી વસંત જોઈ લે. આપણે એ નથી કરતા, આપણે મોકલે એટલે કેટલા જોઈએ છે નેક્સ્ટ કરીને આપણે હજારો જોઈ નાખીએ છીએ અને અલ્ટિમેટલી વી આર ટાયર્ડ ઓફ ધેટ. વી આર લિવિંગ ઇન ધ સેમ વર્લ્ડ એન્ડ પ્લગ્ડ ટુ ડિફરન્ટ વર્લ્ડ. એક જ ઓરડામાં 6 જણા બેઠા હોય, 6એ જુદા જુદા વિશ્વમાં પ્લગ કરીને બેઠા છો. એનો અર્થ યુ આર નોટ એડ્રેસિંગ ધીસ મોમેન્ટ વિચ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. આ તટ તમે આ તટે જે રહેતા હોય એ બધાને પૂછો, આ ઘાટમાં રહેતા હોય, શત્રુઘ્ન ઘાટમાં રહેતા હોય એને પૂછો કે સ્વર્ગાશ્રમ સરસ, એ કે બધી મજા ત્યાં છે. સ્વર્ગાશ્રમને પૂછો તો કે બધી મજા શત્રુઘ્ન ઘાટમાં છે. એનો અર્થ ધ સાયકોલોજી સેઝ ધેટ ધીસ આ તટ નહીં, સુખ સામેના તટે છે. એક અદ્ભુત જોક છે. એકવાર એક માણસ આવ્યો ને એને કોફી શોપ હતી ને હમણાં તો હવે કોફી છે એ લાઈફસ્ટાઈલ પીણું થઈ ગઈ છે એટલે છોકરા છોકરીઓ બધી ટકા મૂકીને શનિવારે એટલી બધી ગીરદી હતી કે ઓલો રિસેપ્શન ઉપર જે માલિક બેઠો હતો એ થાકી ગયો એટલે ઓલી છોકરીને કીધું કે બેટા અહીંયા બેસને, મને બહુ જ માથું દુખે છે. ઓનર ઓફ ધ કોફી શોપ, હું છે સામે મેડિકલમાંથી ટીકડી લઈ આવું. મિત્રો બરાબર સાંભળજો, વોટ વી ડુ સામે લેવા જાય છે. એ તો વર્ષોથી કોફી શોપ હતી એટલે એણે ઓલી છોકરીને પૂછ્યું કે વેર ઇઝ મિસ્ટર શર્મા, આનો માલિક શર્મા ક્યાં છે? એ કે એને માથું દુખતું હતું, સામે કોફી પીવા ગયા છે. એકવાર સાયકેટ્રિસ્ટે પૂછ્યું એક જણ, સાયકેટ્રિસ્ટ પાસે એક જણ આવ્યો ને કે જીવનમાં મજા નથી આવતી ને કંટાળો આવે છે. એ કે તમે શું કરો? એ કે હું મંદિરે જાઉં. એ કે એમ તમને એટલો બધો ધર્મ પ્રિય છે? એ કે ના, મંદિરે ધર્મ દર્શન કરવા નથી જતો. એ કે તો શું કરો? એ કે બાર બધાના ચપ્પલ પડ્યા હોય ને એ સેન્ડલ પડખે સ્લીપર મૂકી દઉં, સ્લીપર પડખે બુક, એ કે બધા પડ્યા હોય એ વીખી નાખું છું. એ કે પછી? એ કે પછી ગોતે ત્યારે મને મજા આવે છે. લોકો એટલે આ કોઈ પેથોલોજી છે, આ કોઈ બીજી જ સમસ્યા છે. એટલે ધીસ ઇઝ ઇન્સ્ટન્ટ બોર્ડમ, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. તરત મજા આવે, તરત કંટાળો આવે. એટલે આ જે છે સમથિંગ ઇઝ રોંગ. એટલે મેં કીધું એમ, ઇફ વી વિલ ફાઇન્ડ આઉટ એ લવલી હોલિડે ફ્રોમ નેમિંગ એન્ડ સેલ્ફિંગ. હું મારી જાત, મારા નામમાંથી, મારા ગામમાંથી, મારી ઓળખ, મારી અસ્મિતામાંથી રજા લઈ અને 2 કલાક દરરોજ કાઢું, ત્યાંથી આ ખુશી શરૂ થાય છે. અને સુભાષભાઈ તો આ કરે છે, હું એનો તાજનો સાક્ષી છું, વર્ષોથી કરે છે. એકચ્યુઅલી સુભાષભાઈનું આકર્ષણ જ મને એમ થયું કે આવો માણસ હોય આ જગતમાં. અમને પહેલી વખત એક શિબિરમાં ભેગા થયા હતા તો અમે તો 2 અમારે વિદ્યાર્થીઓના સવાલના જવાબ દેવાના હતા. એમાંથી મને એમ થયું કે આ માણસ તો મારા સવાલના જવાબો આપની પાસે છે અને બહુ સિમ્પલ. પાછો પેલો ભાર નહીં, મારે જે સવાલ તમને પૂછવો છે ગુરુ એ આ પૂછવો છે. તમારામાં અમે જોયું અને બહુ નજીકથી જોયું, વર્ષો બે દસકા થઈ ગયા અમારા સંબંધને, એટલી નજીકથી જોયું કે મોટાભાગના આ બધી ખુશીઓના અને જીવનના અને એના ઉપદેશ આપવાવાળા મોટાભાગે ધર્મગુરુઓ પણ ગણો ને આપણે વાત કરીએ એકેડેમિશિયન્સ, ફિલોસોફર્સ, અમે બધા ઓથર્સ, મોટા મોટા લેખકો, આટલા બધા ગંભીર 4 દિવસનું કબજિયાત થઈ ગયું હોય ને પછી જ મોઢું લઈને ફરતા હોય, એટલા બધા કંટાળાજનક, બોરિંગ અને ગંભીર કેમ હોય છે? જે બધા મેં જોયું છે કે આ બધા લોકો દાર્શનિક લોકો છે. હવે આપણે જે સાંભળ્યું છે એ જુદું સાંભળ્યું છે કે સોક્રેટિસ તો નાચતા નાચતા, હસતા હસતા વાતો કરતા, ગમ્મત કરતા, તમે મુલ્લા નસરુદ્દીનની વાતો કરી એવા રજનીશ ટૂચકા સંભળાવતા. પણ હું જોઉં છું કે જે લોકો શાંતિની વાતો કરતા હોય પોતે જ જણ અશાંત થઈ ગયા હોય એવું મોટું કરીને બેઠા હોય. જે બહુ મોટા મોટા ફિલોસોફરો, બહુ મોટા મોટા રાઇટર્સ હોય, આપણને એમ થાય કે કેવી સરસ વાતો લખે છે ને કેવી રોમેન્ટિક ને કેવી ચાર્મિંગ વાતો લખે છે. પછી એને મળવા જાવ ત્યારે એમ થાય કે આ સવારમાં જ એદળિયું પીધા પછી પણ સાફ નહીં આવ્યો હોય જુલાબ, એવું મોટું કરીને આપણી સામે બેઠા હોય. એટલે આ દુનિયાને અજવાળું આપવા પહેલાં આટલા અંધારાવાળા કેમ દેખાય છે? મોટાભાગના ધર્મગુરુઓમાં મેં જોયું કે જે વાત એમ કરે કે જીવનની સામે પાર કેમ જવું, તમારે તમે કેમ આનંદ કરશો, કેમ જીવન આનંદ છે, જીવન આનંદ છે, એને ગાડીને બદલે રિક્ષામાં બેસવાનું આવે તેનો આનંદ કેમ ત્યાં વિખાઈ જતો હોય છે? આવું મેં નજર સાથે જોયું. બરાબર, અપવાદો છે, હું એમ નથી કહેતો અપવાદો નથી, અમારે મોરારી બાપુ અપવાદ છે તો સ્કૂટરની પાછળ બેસીને જ્યાં તમે મારી નજર સામે જોયા છે કે કાર નથી આવી અને બાપુને એક કાર્યક્રમમાંથી અમારી જેમ હોપ ઓન હોપ ઓફ કરવાનું હતું, મારી જેમ. એટલે બાપુએ તરત જ તત્કાલ નિર્ણય લીધો કે ભાઈ મારે પહોંચવાનું છે, સમય તો અપાઈ ગયો છે, ત્યાં બધા રાહ જોતા હશે. જ્યાં ભેસાણીયા સાહેબની હાલત હતી એવી ત્યાંના આયોજકો નહોતા કે બાપુ સિવાય કોઈ વક્તા નહોતા. તો ત્યાં બહાર ઉભા રાજકોટ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાંથી એણે, એવું નહીં કે કોઈ સુભાષભાઈ ઓળખે છે ને જય ઓળખે છે એમ ગોતીએ, કંઈક જે ભાઈ પેલા સ્કૂટર લઈને જતા હતા ને બાપુ કે એક મિનિટ તમે આ જગ્યા જોઈ છે? એટલે ઓલા ભાઈ કે હા બાપુ, ઓલા ભાઈ તો ગદગદ થઈ ગયા સીધા કે બાપુને પૂછવા માટે બધા લાઈન લગાડીને ઉભા હોય, બાપુ મને પૂછ્યું એ રીતે કે હા જોઈ છે ને, એ કે મને મૂકી જશો ત્યાં? કારણ કે એમની ગાડી ટ્રાફિકમાં હતી એટલે એ અટવાયાને કારણે એમની પોતાની ગાડી આવી નહીં. આનો ફોટો છે આ ઘટનાનો. બાપુ બેસી ગયા સ્કૂટરની પાછળ કે મૂકી જાઓ તો ગાડી તો આવી જશે ત્યાં. આવું મોરારી બાપુમાં જોવા મળે નહીં, અપવાદ લાગે એટલે યાદ રહી જાય છે. ખરેખર તો દરેક ધર્મગુરુ આવા જ રહેવાનું હોય, આટલા સહજ રહી શકે એને જ ધર્મ પૈચો કહેવાય. પણ મારે સુભાષભાઈને એટલે આ પૂછવું છે કે આ બધા આટલા બધા આવા, મેં કીધું મેં એક એવા ગુરુજી જોયા, મારા નામ તો દેવાય નહીં, જેમણે એવી શરત મૂકી કે આટલા પૈસા તો દેવાના જ કાર્યક્રમમાં આવવા માટે, બરાબર ચાલો એમને એમની સંસ્થા ચલાવવા માટે જોતા હોય તો એમનો હક છે કે લઈ લે. પણ પ્રજ્ઞેશભાઈને એવું કીધું કે મને તેડવા માટે એરપોર્ટ ઉપર જે કાર મોકલો એ 1 કરોડથી નીચેની ન હોવી જોઈએ અને એમાં કોઈ અગાઉ બેસેલું ન હોવું જોઈએ. આવું છે આ વર્તમાન ભારતમાં બનેલું. હું ખાનગીમાં દેવલભાઈને કોકને કોક 3 લાખ ને 5 જણાના પંચને હું લખીને નામ આપી દઉં કોની વાત કરું છું, બરાબર? અને ધર્મગુરુ જે આપણને મોક્ષની વાતો સંભળાવવાના હતા એમનો વિષય જ હતો જીવનમાં કેવી રીતે બધું છોડશો. આ વિષય માટે તો આમંત્રિત હતા અમદાવાદમાં. એટલે ભારતમાં તો મોટે ભાગે કંચન અને કામિનીનો વિરોધ કરતા સાધુ હોય ને એની પહેલી જરોળમાં સોફા સીટમાં કંચન ને કામિની પડખે પડખે બેઠી હોય એવું રહેવાનું. મને એમ લાગે છે કે જયનો પ્રશ્ન છે, આઈ વુડ લવ ટુ એન્સર થાય, જય હું એનો જવાબ આપું અને વચ્ચે છોડીને. મિત્રો એનું કારણ આપણે છીએ, આનું કારણ હું ને તમે છીએ. કઈ રીતે? હું તમને સમજાવું કે આપણો 100 જણનો ક્લાસ છે, આપણે બધા 8મીના વિદ્યાર્થીઓ છીએ. 100 જણા, 100 વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે, બધા 8મીમાં ભણે છે. આપણે બધા કહીએ છીએ તમે નહીં હું તે સિલિકોન 6 કહીએ છીએ. એ 6 જણની આવક, એની નોટોરિટી, એના આંકડા પહેલો, બીજો, ત્રીજો, છઠ્ઠો, 11મો, 12મો છેલ્લા 10 વર્ષથી બધા જ છાપાનું વિશ્વ, ટેલિવિઝન. આજે ઝકરબર્ગના પૈસા ઘટ્યા, ઘરમાં લોટ છે કે નહીં પત્નીને જ ખબર છે, મને નથી ખબર. પણ ઝકરબર્ગનું આ થયું, ક્રિપ્ટોમાં આ થયું, સ્ટીવ જોબ્સનું આ થયું, આવા નોટોરિયસ, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધેર ઇન્વેન્શન, નથિંગ ટુ સે અબાઉટ ધેર, નથિંગ ટુ સે અબાઉટ ધેર જીનિયસ. ના, એવું નથી કહેતો, જબરા માણસો હતા. પણ આ 6 જણના ચારિત્રને આપણે ઓળખીએ છીએ. ભંગાર કહેવાય એવો દાદાગીરી કરતો માણસ આપણી શેરીમાં આપણે ઓળખીએ છીએ. 50 વર્ષથી નિષ્ઠાથી, પ્રમાણિકતાથી જીવતા માણસને આપણે નામથી ઓળખતા નથી. વી હેવ We have utterly failed to recognize the heart. We have always recognized the cunning mind and the money and property which is bought by this cunning mind. લુચ્ચા મનથી લુચ્ચી બુદ્ધિથી જેણે જગ્યામાં પેઠ બનાવી છે સમાજમાં, એ બધા જ લોકોની છાતી ઉપર ચડી ગયા છે, ખભા ઉપર ચડી ગયા છે, છૂટતા જ નથી. સેલિબ્રિટીના નામે રિસન્ટલી સમબડી વોઝ ટેલિંગ મી કે હે સર, આ છોકરાઓનું શિક્ષણ શેને કારણે બગડ્યું? મેં કીધું બિકોઝ ઓફ કરપ્ટ ક્રિકેટર્સ, કરપ્ટ એક્ટર્સ અને એનું જ જીવન. આ 5, 7, 10, 15 જણા એ ચારિત્રના ખરાબ છે એવું હું નથી કહેતું, પણ જાણે કે ફોકસ કરવા જેવી એક જ વાત છે કે ઝકરબર્ગની આજે સંખ્યા કેટલી, એલન મસ્ક છે એ વિશ્વ આખાના ખભા ઉપર ચડી ગયા છે, કોઈ એની જાણે એને ઉતરવાનું જ નહીં. તમે જુઓ સાહેબ, અને છોકરા જુએ છે આપણે શેને રેકગ્નાઇઝ કર્યું છે, આપણે મૂલ્યને રેકગ્નાઇઝ કરીએ છીએ સાહેબ. છોકરાનું ફૂટપાથની કિનારે પડેલું લોના છે એ ટોઈંગ થઈ જાય છે, અને ગામનો કોઈ પ્રતિષ્ઠિત સત્તાધીશ માણસ છે દાદાગીરીવાળો, એની મર્સિડીઝ બેન્ઝ રસ્તાની વચ્ચે 3 દિવસ પરીડે છે, કોઈ એને કંઈ કહેતું નથી. વી હેવ ફેલ્ડ ઇન રેકગ્નાઇઝિંગ ગુડ પીપલ, ગુડ કેરેક્ટર, સરસ મજાના હળવા ફૂલ માણસો છે. હું તમને દાખલો આપું મારો, મેં કદાચ 2-3 વાર કદાચ જઈને તો વિસરાતો સૂર થતો હશે. એક દાખલો આપું, એક વખત હું પરિણામ આપીને અંગ્રેજીના મારા પરિણામ પેપરો દેખાડીને છોકરાઓને હું બહાર આવતો હતો, તો જેને 97 માર્ક આવ્યા છે 100 માંથી અંગ્રેજીમાં એસએસસીમાં, એ છોકરો મારું ધ્યાન ન પડે એમ સંચાલક મંડળને લેખિત અરજી દેવા ગયો હતો કે સુભાષભાઈ મારો પેપર બરાબર જોયો નથી, બાકી મારે તો 100 માંથી 100 જ આવે, આ 3 એણે મારા કાપી દીધા છે. બરાબર, એની સામે જે છોકરાને મેં 11 જ માર્ક આપ્યા છે, એનું વજન મારી કરતાં વધારે હતું, પઠ્ઠા જેવો છોકરો, અને 11 માર્ક આવ્યા છે. એ છોકરો ક્લાસમાંથી બહાર નીકળીને મારો હાથ પકડી, સર હાલો સમોસું ખાવા જઈએ. જીવન આને સમજાણું છે, ઓલાને નથી સમજાણું. વી હેવ રેકગ્નાઇઝ નોટ ધ ગુડ વન, નોટ ધ હ્યુમરસ વન, નોટ ધ લાઇટર પીપલ, ઇન્સ્પિરેટિવ પીપલ, ક્રિએટિવ પીપલ. વી હેવ ઓલવેઝ રેકગ્નાઇઝ. આપણે એક એવો સમાજ પેદા કર્યો છે કે જ્યાં સત્તાધીશ છે, સંપત્તિવાન છે, કઈ કિંમતે લીધું છે કોઈ પૂછતું છે, રાધર બધા જ જાણે છે કોણે કઈ રીતે લીધું છે. ઇન્સ્પાઇટ ઓફ ધેટ મને કોઈ ગામનો લારીવાળો ઓળખે છે એમાં મને મજા નથી આવતી. મને કોઈ કોલો આમ કરે, અરે કેટલાય મેં મારા મિત્રો જોયા છે કે ધારાસભ્યને ઓળખે નહીં, 2-3 દિવસ જમે નહીં, અરે યાર અમે હારે રમેશ. તો આપણે આવું કર્યું છે. સો વી હેવ લોસ્ટ ધ ઇનોસન્સ, રાઇટ, જય ઇઝ રાઇટ. વી હેવ લોસ્ટ ધી નો, આપણે નિર્દોષતા એ ખોઈ નાખી છે, આપણી સદનિષ્ઠતા પણ ખોઈ નાખી, શુભ ઉપરની આપણી જે શ્રદ્ધા હોવી જોઈએ ખોઈ નાખી છે, આપણે જીવન પ્રત્યેની આસ્થા એ ખોઈ નાખી છે. અને જસ્ટ વી આર વેઇટિંગ ટુ બી રેકગ્નાઇઝ ફોર ધીસ એન્ડ ધેટ મેટર. અને આપણી પાસે 5-6 જ માપદંડો છે સફળતાના, સાર્થકતા નજરમાં જ નથી આવતી, સફળતા જ નજરમાં આવે છે. બરાબર મિત્રો સમજી લેજો કે ઊંચાઈ છે એ સફળતા છે અને ઊંડાઈ છે એ સાર્થકતા છે. સફળતા જોતી હોય તો ઊંચાઈ જોજો, સાર્થકતા જોતી હોય તો ઊંડાઈ જોજો. ઊંડાઈમાં કદાચ રેકોગ્નિશન નથી પણ જલસો છે. વાહ, બહુ બહુ સરસ વાત. હું અને આના આધારે હજી એક સવાલ, ભલે તમારો વારો હોય પણ મારે હજી સવાલ તમને પૂછી લેવો છે, એટલે હું તમને સામેથી કહી દઉં કે ભાઈ કારણ કે આ વાત એટલી બધી સરસ વણાકે આવી ગઈ આપણી ફરતા. હવે બેઝિકલી જો આપણે જીવનમાં 4-5 કોયડાઓ તો ઉકેલી નાખ્યા, બરાબર, આપણે આટલી યાત્રા કરી એમાંથી તમને એટલું તો રિવિઝન થઈ જ ગયું હોય કે આપણે 5-7 વસ્તુઓ, સરપ્રાઇઝની વાત આવી ગઈ, ઇનોસન્સની વાત આવી ગઈ, એકેડેમિક્સની વાત આવી ગઈ, ધર્મની, ક્ષેત્રની, યસ, વિસ્મયની, ક્યુરિયોસિટીની વાત આવી ગઈ. હમણાં એક મેં પિક્ચર જોયું સુભાષભાઈ કે બહુ, તમે હોત ભેગા તો મજા આવત, મેં તો એકલા જોયું મુંબઈની અંદર, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ પિક્ચર હતું, બહુ લાંબુ નામ હતું, એવરીથિંગ ઇઝ, મને પોતાને એટલું લાંબુ નામ હતું, એવરીથિંગ એવરીવેર, હા, મલ્ટીવર્સ વાળું. એમાં પાછળનો એક શબ્દ ચૂકાય છે તારા મારા બે થી, એ તો કોઈ ગૂગલ કરશે તો ખબર પડી જશે. યસ, ઓલ એટ વન્સ. મેં કીધું કે પાછળનો એક શબ્દ ચૂકાય છે, એટલું લાંબુ ટાઇટલ હતું. હવે હું તો એકચ્યુઅલી સાવ ફ્રી હતો મુંબઈની અંદર અને મારે હું જ્યાં જુહુમાં રોકાયો હતો એનાથી સ્ટોન થ્રો 5 મિનિટના ડિસ્ટન્સ ઉપર થિયેટરમાં એનો શો હતો. મને ટાઇટલ વાંચીને ભલે યાદ ન રહ્યું પણ ટાઇટલ વાંચીને જ એમ થયું કે આ કંઈક ઇન્ટરેસ્ટિંગ છે. એટલે પહેલાં તો માર્ક એને મળી ગયા મેકરને ટાઇટલ બનાવવાના કે મને એમ થયું કે આ શું છે, આખું પિક્ચરનું નામ હોય આવું, બરાબર. એટલે માત્ર ટાઇટલથી આકર્ષાઈને મેં ટિકિટ લીધી કે અમે આપણે 2 કલાક કાઢવાના જ છે, આપણો પ્રોગ્રામ તો સાંજે છે ને સવારે નવરા છીએ, ચાલો જોઈ નાખીએ. બહુ મજા આવી, મલ્ટીવર્સવાળું પિક્ચર હતું, બહુ જ ઇન્ટરેસ્ટિંગ. ત્રણેક મેટ્રિક્સના ત્રણેય ભાગ એકસાથે જોઈ લે જેવું કેવી ફિલિંગ આવે એવી ફિલિંગ આવે. અને ઘણું બધું બતાવ્યું હતું. હવે એ તો કહી શકું એમ નથી કારણ કે કહેવામાં આખું એક પ્રવચન કરવું પડે એનો પ્લોટ સમજાવવા માટે કે એમાં કેટલા લેયર્સ હતા અને એક સાથે પેરેલલ એક માણસ છે એ ધારે તો કેટલી જિંદગી જીવી શકે. એક માણસ કેટલી જિંદગી જીવતો હોય ને કેટલા ચહેરા પહેરતો હોય એની વાત નથી કે તમે એક ડિસિઝન લીધું, ધારો કે ભેસાણીયા સાહેબ એક ડિસિઝન લીધું ફાલ્ગુનીબેન સાથે મેરેજ કરવાનું, પછી એ ડિસિશનને કારણે ભેસાણીયા સાહેબમાં કેટલા પરિવર્તન આવ્યા હોય એ આખી જુદો ટ્રેક થઈ ગયો. હવે ધારો કે ભેસાણીયા સાહેબ એ ડિસિશન ન લીધું હોય એમ નક્કી કર્યું હોય કે મારે લગ્ન નથી કરવા પણ મારે રાજકારણમાં જવું છે અને મારે સામાજિક આગેવાન થવું છે, તો કંઈક ભેસાણીયા સાહેબ જુદી દિશામાં હોત, અત્યારે કદાચ મિનિસ્ટર હોત, રાજ્યપાલ હોત, બરાબર. ખરાબ થઈ છે કે સારું થઈ છે એનો મુદ્દો જ નથી. માણસ જેમ જેમ નિર્ણય લેતો જાય એમ એના જુદા જુદા બ્રહ્માંડ બનતા જાય છે એની આસપાસના. એ કૂચવાડાવાળી વાત હતી, આપણે એમાં નથી પડવું. એટલા માટે કે મેં કીધું અમે સમજાવું મને અઘરું લાગે તમને અત્યારે આ મિનિટે કે આ આખું પિક્ચર ખોલવીને તમને કેમ સમજાવવું. હવે એ પિક્ચરમાં એક પાત્ર સુભાષભાઈ એવો ડાયલોગ બોલે છે, આપણો પ્રશ્ન ત્યાંથી શરૂ થાય છે. આ મેં કીધું એમ ભલભલા ખેર ખાવાને ઇન્સેપ્શન ને એવા બધા પિક્ચર જોઈને બેઠા હોય એ ગૂંચવાઈ જાય એવા પિક્ચરના પ્લોટમાં એક પાત્રના મોઢેના ડિરેક્ટર ડાયલોગ બોલાવે છે જે સાર છે આખી વાતનો. અને એ એમ કહે છે કે ઇફ યુ ડઝન્ટ નો વોટ ઇઝ હેપનિંગ એરાઉન્ડ યુ, તમને ખબર નથી પડતી ને કે આસપાસ આ શું તાસીરો ચાલી રહ્યો છે, આ શું છે, આ ક્યાંથી આ કોરોના આવી ગયો, આ શું છે, આ કઈ મારામારી ચાલે છે, કયો પ્રલય ચાલે છે, કઈ ધમાલ ચાલે છે, શું દોડાદોડી ચાલે છે, કઈ વસ્તુ છે. કોઈક આપણને અચાનક કોઈક બ્રાન્ડનું નામ કે આપણે આમ બાઘાની જેમ જોયા કરીએ કે આવું આવું આપણે તો કોઈ નામ જ નથી સાંભળ્યું, આ શું છે. પછી આમ આપણને અચાનક ખબર પડે કે આ તો જે નામ લીધું હતું એ ફલાણો સાબુ છે, આ પરફ્યુમ નથી, આપણે પરફ્યુમ બનતા હોય નીકળે સાબુ. એટલે એવું બધું તાસીરો આસપાસ ચાલ્યા કરે. એમાં એમ કહે છે કે ઇફ યુ ડોન્ટ નો વોટ ઇઝ હેપનિંગ એરાઉન્ડ યુ, ઇન યોર એન્ડ ઓનલી વન થિંગ, જસ્ટ બી કાઇન્ડ ટુ અધર્સ. તમને કાંઈ ખબર ન પડે કે આ દુનિયા શું છે, આ સંસાર શું છે, આ માયા શું છે, આ પૃથ્વી શું છે, આ બ્રહ્માંડ શું છે, આ ત્રિલોક શું છે, મોક્ષ શું છે, નિર્વાણ શું છે, કાંઈ ખબર નથી પડતી. કાંઈ વાંધો નહીં, તમે એક વસ્તુ કરી શકો જે તમારા હાથમાં છે, જસ્ટ બી કાઇન્ડ ટુ અધર્સ. બીજા પ્રત્યે થોડાક માયાળુ રહ્યો, થોડાક કરુણાવાન રહ્યો. માયાળુ શબ્દ કદાચ તમને એમ લાગે કે ભાઈ આપણે કોઈ ખરાબ કરી જાય તો માયાળુ રહેવું, તો નહીં, કન્સર્નવાળા રહ્યો, કરુણાવાન રહ્યો. આ જગતમાં તમે એકલા જ નથી, સામૂહિક પણ આ જગત ચાલે છે. અત્યારે બધા જ બેઠા છે, દરેક ઇન્ડિવિજ્યુઅલ છે, પણ બધા શાંત બેઠા બેઠા સાંભળે છે. તો આ એક પ્રકારની કરુણા છે, ઓડિયન્સની કરુણા છે વક્તાઓ પ્રત્યે. પછી વક્તાઓએ રાખવાની હોય સામે સમયસર પૂરું કરીને કે ભાઈ આ બધા ઝોલા ખાવા મંડન ધીરે ધીરે બિછાનાઓ બિછાવા પડે કે આ તો સમાજની વાડી છે, અહીં તો હવે ગાદલા હશે તો ખોલો કંઈકથી, બરાબર. તો આ વસ્તુમાંથી સુભાષભાઈ મારે તમને જે પૂછવું છે કે તમે તો ઘણું બધી ફિલોસોફી વાંચી, દુનિયા આખીના ડાપણનું જ્ઞાન વાંચ્યું. હવે આ જે ડિરેક્ટર છે એને આખા ડાપણનો સાર એ કાઢ્યો છે કે કાઇન્ડનેસ ઇઝ અલ્ટિમેટ સોલ્યુશન. કારણ કે તમને બીજું કંઈ આવડે કે ના આવડે, કરુણા તમને આવડશે, એ કરો તો તમને એવું લાગે છે કે કોકનું ભૂલું કરવાથી આપણને ખુશી મળે? જ્યાં સુધી કોક છે એવું માનશો ત્યાં સુધી નહીં મળે. વાહ વાહ. જ્યાં સુધી હાર્દિક પંડ્યા જેવી શિક્ષા હતી મને, મારી તારી તરસ હું અનુભવું અને મારા જળની તૃપ્તિ તું અનુભવીશ નહીં. જ્યાં સુધી તું રહેશો ને હું રહું છું ત્યાં સુધી સબાકો રહેવાનો છે. એ સબાકાની જ આ બધી જ સમસ્યા છે, આખી ભાંજગોળ છે એ આની જ છે. જ્ઞાત છે, અજ્ઞાત છે, પણ એક ત્રીજું ડાયમેન્શન છે અજ્ઞેયન. જ્ઞાત એટલે આપણે જે જાણી લીધું છે, દાખલા તરીકે આ ઓડિયન્સના 2 ભાગ પાડીએ, આ જ્ઞાત છે એટલે કે આપણે જાણી લીધું છે, આ અજ્ઞાત છે એનો અર્થ આજે નહીં તો કાલે આપણે આ જાણી લેવાના છીએ. પણ કશુંક અજ્ઞેય છે જે ક્યારેય જ્ઞાત કે અજ્ઞાતની સરહદમાં આવવાનું જ નથી. એ હંમેશ માટે અનનોન રહેવાનું છે. ધેટ અનનોન ઇઝ ડાયનામિક પ્રિન્સિપલ ઓફ લવ. જે ચલાવે છે, જે બ્રહ્માંડને ચલાવે છે, એને મોટા ફિઝિક્સના ખ્યાલો તરીકે મૂકીએ એનો કોઈ મતલબ રહેશે નહીં. મને એમ લાગે છે કે લવ ઇઝ ધ ઓનલી સોલ્યુશન ટુ ધેટ. અને હું ઘણીવાર કહેતો હોઉં છું, મારું પ્રિય વાક્ય છે કે લવ ઇઝ નોટ એ નાઉન, લવ ઇઝ એ વર્બ. પ્રેમ નામ નથી, ક્રિયાપદ છે. એ ક્રિયાપદ એકમાં નહીં આવે ભેસાણીયા સાહેબ. જ્યારે હું એમ કહું છું કે ક્રિયાપદ છે ત્યારે લવ મીન્સ કેરિંગ એન્ડ શેરિંગ એન્ડ ગિવિંગ. તમે જુઓ વિશ્વમાં જે સંપત્તિના મોટામાં મોટા અભ્યાસો થયા છે પશ્ચિમમાં, એ બધા એમ કહે છે, અને જે સમૃદ્ધ લોકો આવા સ્ટીવ જોબ્સ જે છે, પ્રતિભાશાળી લોકો, એ બધા એકી અવાજે કીધું કે રડવામાં મજા નથી આવી પણ દેવામાં બહુ આવી છે. ગિવિંગ ઇઝ ધ જોય ઇઝ ઓનલી ધ ગિવિંગ. એટલે એવા કિસ્સામાં એવું લાગે છે કે જો આ સમજાઈ જાય. મિત્રો, એક દ્રષ્ટાંત મને સૂજે છે. એક વખત એક મહેલ હતો, બહુ જ સમૃદ્ધ પરિવારનો, અને એમાં વીણા પડેલી, ધૂળ ખાતી. પહેલી, બીજી, ત્રીજી પેઢી ગઈ. છોકરાઓને તો એ સમજાતું નહોતું આ શું પડ્યું છે. ક્યારેક ક્યારેક કોઈ કામવાળો એને સાફ કરે, ધૂળ કાઢે. પોતું કરવા કોઈ બહેન આવે તો એ સિતાર કે વીણા છે એમાંથી તાર જણજણે, અને વાગતું બંધ કોઈને આવડતું નહોતું. પછી લોકોએ કંટાળીને બધું પરિવારના કે ભાઈ આ મૂકી દો ને, કાઢી નાખો ને. પછી વાજિંત્ર હતું ને, ચોથી પેઢીએ દાદા વગાડતા એવું સાંભળતા છોકરાઓ, એટલે ઓટલે મૂકી દીધી, જેને જોતું હશે લઈ જશે. એક સાવ જ નબળો દુબળો ભિખારી આવી અને એ જ હોટલે બેસી, અને એણે વીણા પોતાના વસ્ત્રોથી ગંદા હતા, ફાટલા હતા અને ઓછા પણ હતા, એણે વીણાને ચોખ્ખી કરી અને સરસ રાગ ત્યાં બેસીને છેડ્યો. પછી એણે પરિવારને પૂછ્યું કે કેમ મૂકી દીધી છે. એટલે પરિવારે કીધું, સરસ, આવતા જતા લોકો ઊભા રહી ગયા, અદ્ભુત વીણા વાગતી હતી. જે પરિવાર એનું માલિક હતું એને આશ્ચર્ય હતું કે આ વાજિંત્ર આટલું સરસ વાગે છે. પછી વડીલ પાસે વાત ગઈ કે આ ભિખારી પૂછે કે આનું શું કરવાનું છે. એ કે આ તમે રાખો. પછી કુટુંબનું વડીલ એમ કહે છે કે વીણા એની છે જેને વગાડતા આવડે. મિત્રો, આ સૂત્ર મારી ને તમારી માટે છે કે જીવન એ જ લોકોનું છે માત્ર જેમને જીવતા આવડે. એ લાંબુ, ઇન્સ્ટેડ ઓફ રીડિંગ એન્ડલેસ બુક્સ વિચ આઈ હેવ ગોન થ્રુ, કમનસીબે હું પણ એ પીડાદાયક યાત્રામાંથી વાંચનની નીકળ્યો છું. અને માત્ર આ જ વખાણ કર્યા કરે છે એવો અધિકાર એનો નથી, મારોય છે. તો આઈ હેવ નેવર સીન સચ અ બ્રિલિયન્ટ હ્યુમન બિંગ લાઈક જય. દેટ આઈ વુડ લાઈક ટુ સે વિથ ઇન્ટેગ્રિટી. આ જ્યારે હું કહું છું તો હી ઇઝ વેરી ફ્રેન્ડલી. આઈ હેવ નેવર સીન સચ અ ફ્રેન્ડ. અમારા 62 વર્ષમાં મારી બેસ્ટ મિત્ર હોય મારો જીગરજાન તો જય છે. હી નોઝ ઇટ. અમે બંને આ કરીએ છીએ. અમે દિવસો, કલાકો, સવાર સુધી વાતો કરી છે. અમે બે એકબીજાને મારી યોગ્યતા વગર મને પ્રેમ કરે છે, પણ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. વોટ આઈ વોન્ટ ટુ એમ્ફેસાઇઝ કે એ જ પ્રેમ જે સમજી ગયો એ નહીં, પ્રેમ આખી મજા શું છે ખબર છે? મધર ટેરેસાનું એક એવું વાક્ય છે કે દરેક વ્યક્તિ પાસે આખી માનવજાતને પ્રેમ કરી શકે એટલો પ્રેમ છે, અને આપણે એ ક્યારેય હરખો કરતા નથી. એ ક્યારેય. એટલે વી હેવ અટરલી ફેઇલ્ડ, કારણ કે વી હેવ ગિવન રોંગ પ્રાયોરિટીઝ એન્ડ રોંગ પ્રેફરન્સીસ ઓફ લાઈફ. આપણે જીવનની જે પ્રાયોરિટીની પ્રેફરન્સીસ છે એ ખોટી આપી છે આપણે અશુભને. મને હંમેશા એવું છે કે વાય ગુડ હેઝ ટુ સફર, વાય બ્યુટિફુલ હેઝ ટુ ડીકે. પણ સુંદર કેમ નષ્ટ થાય, શુભ કેમ હેરાન થાય? આ તમે કઈ સભ્યતા બનાવી કે દરેક નઠારો માણસ સત્તાધીશ બને, સંપત્તિવાન બને, અને ઓલા સરસ માણસો છે. એ બટલર ડ્રેસેલનો એક અદ્ભુત પ્રસંગ છે જે તમારા જવાબ સાથે એને સંબંધ પણ છે. બટલર ડ્રેસેલ કોઈક એના પ્રાધ્યાપક મિત્રને કહેતા હતા, 20મી સદીનો સૌથી પ્રતિભાશાળી માણસોમાંનો એક, વન ઓફ ધ ટોપ, કે હું યાર મારા પ્રાધ્યાપક મિત્રોને મળું છું તો મને એવું લાગે છે કે જીવન જીવવા જેવું નથી, જીવન બેકાર છે, ભંગાર છે. અને મારા ધોબીને મળું છું, મારા માળીને મળું છું, મારા વાળનને મળું છું, ત્યારે એમ લાગે છે કે જીવન જીવવા જેવું છે. ધેટ્સ ધ પોઈન્ટ. we have polluted, we have tainted every beautiful thing of life with the intelligence. वाह भाई वाह. અને એટલે જ તમે વિચાર કરજો કે સુભાષભાઈ જે વાત કરી ઇન્ટેલિજન્ટ કરતા આપણને કાઇન્ડ લોકો વધારે ગમી જાય છે. તમે જુઓ સટલ આ વાત છે. આપણને એવા સંતો કે એવી વાતો કે એવા ગીતો વધારે ગમી જાય છે જેમાં આ ભાવ હોય, જેમાં બહુ જ્ઞાન હોય એ કદાચ પૂરેપૂરું નથી ગમતું, પણ આવી થોડી મસ્તી હોય, થોડી મજા હોય, થોડી હળવાશ હોય, થોડોક મેં કીધું એમ કરુણાનો ભાવ હોય, થોડોક પ્રેમનો ભાવ હોય, એ વસ્તુઓ તરત જ સ્પર્શી જાય છે, તરત જ પકડાઈ જાય છે. અને એ કદાચ એ અંદર પડેલું છે આપણી અંદર, જેને આપણે ખોલતા નથી સરખી રીતે. મેં એક જાપાનીઝ ફિલ્મ જોયેલી સુભાષભાઈ, અને એ ફિલ્મનું ટાઇટલ એવું હતું કે વોટ ઇફ કેટ્સ ડિસએપિયર્ડ ફ્રોમ ધ વર્લ્ડ. આ દુનિયામાંથી બિલાડીઓ અદૃશ્ય થઈ જાય તો શું થાય. એટલે ઓલું એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ જેવું હતું. ટાઇટલ જોઈને જ મને રસ પડ્યો. મેં કીધું આ ઇન્ટરેસ્ટિંગ છે, આવું ટાઇટલ કોણ રાખે ફિલ્મનું? આખી દુનિયામાંથી બિલાડીઓ અદૃશ્ય થઈ જાય તો શું થાય, એ વળી કઈ જાતનું પિક્ચર. તો ફ્લાઇટમાં મેં જોયેલું, એટલે આમે કંઈ જોઈ શકાય એમ તો હતું નહીં. કાં તમે ગોધામલો ઓઢીને સુઈ જાઓ ને કાં ટીવી જોયા કરો, બીજો કોઈ વિકલ્પ હતો નહીં. એટલે મેં ચાલુ કર્યું તો એમાં શરૂઆતનો પ્લોટ જ બહુ એટલો સરસ હતો કે આમ ક્યાંય એવું ભારેખમ લાગ્યું નહીં મને. તો એમ હતું કે આમાં કોઈ બહુ ભેદી ભેદી એક્ઝિસ્ટન્શિયલિસ્ટ પોએટ્રી જેવી કંઈક વાત હશે, કેટ શિપ ડિસએપિયર્ડ. એને બદલે શરૂઆત એમ હતી કે એક જુવાન માણસ અચાનક મરી જાય છે. એટલે કોઈ વાંક નથી, સીધો સાધો માણસ છે, પણ મરી જાય છે, એક્સિડન્ટમાં મરી જાય છે. અને એક્સિડન્ટમાં મરી જાય છે ત્યારે શેતાન, ડેવિલ, પણ આપણે જેવો ઓલું કલ્પના કરી પૂછડાવાળો ને શિંગડાવાળો ને એવું નહીં. અમે આપણે ઘરમાં જીવનમાં ભટકાતા હોય ત્યારે ખબર તો પડી જ જતા હોય છે કે એવા કે શિંગડા પૂછડા કોઈને હોતા નથી, તો એ શેતાન તો હોય છે. સુભાષભાઈ મને એમ કીધું ક્યારેક તો બહુ રૂપાળા હોય છે. એવો ડેવિલ એની પાસે આવીને એમ ઓલો ઓલો આત્મા તરીકે બહુ ગુંજાતો હોય છે કે અમારું શરીર આવી પડ્યું છે, હું મરી ગયો, અરે મારે તો જે જિંદગીમાં ઘણું જ બાકી હતું, મારે તો પ્રેમપત્રોનો જવાબ લખવાનો હતો ને આ હતું ને તે હતું ને એમ એમ બધો. પણ ત્યાં પેલો શેતાન એમ કહે છે કે હું તને લાઈફ આપું પાછી, કે કોઈ પણ કિંમતે આપણે તો લાઈફ જોઈએ જ છે, આ ઉંમર કંઈ મરવાની છે જ નહીં, આ ઉપરવાળા અન્યાય કર્યો જ મારી સાથે, એટલે સારું થયું તું આવ્યો. એટલે કે હું તને લાઈફ આપું એક શરત, દર 24 કલાકે તારા જીવનમાંથી એક વસ્તુ ગાયબ કરી દઈશ, તને ગાયબ નહીં કરું, તારા જીવનમાંથી એક ચીજ ગાયબ કરી દઈશ. એટલે પેલો કે કાંઈ વાંધો નહીં, મંજૂર, એમાં શું મોટી વાત છે, બરોબર, આપણે જીવીએ છીએ એ બહુ મોટી વાત છે, ચીજો ભલે જતી રહેતી આપણા જીવનમાંથી. એટલે પહેલે દિવસે શેતાન એમ કહે છે કે ભાઈ, ઉદાહરણ માટે તમને સમજાવવા માટે કહું છું, વાર્તા કોમ્પ્લિકેટેડ હોય, લાંબી લાંબી આપણે નથી કરવી, એટલે તમને સમજાવવા માટે પહેલા દિવસે એમ કહે છે કે ભાઈ ચાલ, તારો એમ કે મોબાઈલ ફોન છે એ કાલથી ગાયબ. એટલે પેલો કહી દે છે ગાયબ, જવા દો ને, હવે જિંદગી મોબાઈલ કરતા વધારે કિંમતી છે, જતો રહે છે. પછી એને એનો ફ્રેન્ડ યાદ આવે છે કે જેણે મોબાઈલ રિપેર કરવા માટે કેટલી મહેનત લીધેલી, એનો મોબાઈલ તૂટી ગયો હતો ત્યારે. એટલે એ કે આ વસ્તુ જતી રહેશે, એની ભેગી તારી જે કંઈ મેમરી એની સાથે જોડાયેલી હશે એ પણ જતી રહેશે. એટલે પેલા એ કીધું કે મોબાઈલ છે એની સામે મને વાંધો નથી, પણ તમે મોબાઈલ સાથે જોડાયેલી બધી જ મેમરી મારી કાઢી નાખો તો મારી જિંદગીનો આખો ટુકડો વેચાઈ જાય. એ કે એ તો શરત છે, તારે જીવતા રહેવું હોય તાનું પાલન કરવાનું. આમ ત્રણેક વસ્તુ એની લાઈફમાંથી જતી રહેશે, દરેક સાથે જોડાયેલી એક ઘટના છે. ધારો કે પેલો એને એમ કહે છે કે તારા ડેસ્ક ઉપર જાય, એમ કે ટેબલ પડ્યું છે, આ ટેબલ જતું રહેશે કાલથી. એટલે પહેલાને પહેલા એમ કહે છે કે ટેબલ લઈ જાઓ, કંઈ વાંધો નહીં, ગાયબ, ટેબલ ગાયબ થઈ જાય છે, ટેબલ ભેગીની મેમરી ગાયબ થઈ જાય છે. એટલે ગાયબ થાય પહેલાં એને રિમાઇન્ડ થાય મગજમાં કે શું ગાયબ થવાનું છે આવતીકાલ સવારે, તને યાદ આવે કે આ ટેબલ છે એ કોણે આપ્યું હતું, એ ટેબલ ઉપર ચડીને એને શું કામ કર્યું હતું, એની સાથે શું જોડાયેલું. એમાં એને એમ કહેવામાં આવે છે કાલથી આ તારા ઘરમાં બિલાડી આંટા મારે છે ને એ ગાયબ થઈ જશે, તારો કાલનો દિવસનું ચૂકવણું આ છે. અને પછી એને યાદ આવે છે કે આ બિલાડી છે એ એની માં છે એ અપંગ થઈ ગઈ હતી, અને એ હેન્ડીકેપ માને, એક ફિઝિકલી ચેલેન્જ માને, બહુ આમ ડિપ્રેશન આવી ગયું હતું, ત્યારે બિલાડીનું બચ્ચું એક રમતું હતું, એને બહુ ગમતું, અને એના બાપ, આ છોકરાનો બાપ એ મજૂરી કામ કરવાવાળો સાદો સીધો સામાન્ય માણસ હતો, અને એ બિલાડીનું બચ્ચું કોઈ ટ્રકના ટાયર નીચે આવીને મરી ગયું. અને પેલી ઓલરેડી ડિપ્રેશનમાં આવેલી માં જે થોડી કંઈક સાજી થવા લાગી હતી પેલા બિલાડીના બચ્ચાને કારણે, એ વધારે દુઃખી થઈ ગઈ. એમાંથી એના બાપે નવેસરથી એક બિલાડી ગોતી, એનું બચ્ચું ગોતું, એનું બચ્ચું ગોતીને બિલાડી અને એનું બચ્ચું બંને, એટલે માં અને બચ્ચું બંને એ ઘરની અંદર લઈ આવ્યો કે ભાઈ મારી પત્નીને મજા આવશે આની સાથે રહેવાની. એમાંથી પેલી બિલાડી તો ગુજરી ગઈ, અને આ બચ્ચું મોટું થયું, હવે બિલાડી તરીકે આ ઘરની અંદર રહે છે. आखुं रिवाइंड करी रात घटना त्यारे याद आव्युं के भाई मारी माँ केवी हती, मारो बाप केवो हतो। ए लोको पासे बहु बधा सुखो नहोता पण छतांय ए लोको केवी रीते जीववानी कोशिश करी एकबीजानी साथे। अने पछी एने एम थयुं के आ याद जती रहे, एटले बिलाड़ी जती रहे तो भले जती रहेती पण बिलाड़ी साथे मारा माँ बापनी यादोय जो जती रहे तो पछी मारे जीववुं कोना सहारे। अने बीजे दिवसे सवारे उठीने शैतानने एम कहे छे के भाई हूँ आ नहीं करूँ, बिलाड़ी जोशे। बोलो कि बिलाड़ी मतलब में जीवन आपू छूं तने 24 कलाक वधारे आ दुनियामां जीववाना। तो के ना हवे 24 कलाक मारे वधारे नथी जोता, कारण के तमे माने 24 कलाकनुं जीवन आपीने ए खजानो छीनवी ल्यो छो के जे खजानाने कारणे 24 कलाक मारा निकळे छे। हूँ मारा माँ बापने याद करूँ, मारा प्रेमने याद करूँ, मारा मित्रोने याद करूँ, मारी आसपास बनेली सारी सारी घटनाओं कोके मदद करी होय, कोके प्रेम कर्यो होय, कोके वाल कर्यो होय, कोके कंईक गुमावी दीधुं होय, एमां खभे हाथ दीधो होय। आ एक पछी एक दिवसे तमे आने डिलीट करता जाओ छो मारी लाइफमांथी, तो बधी ज यादों जती रहेशे ने खाली जीवन रहेशे तो ए कोरा जीवननुं करीश शुं? पिक्चरमां एंड आप्यो ज नथी। आ कया पछी ए पेला बिलाडीनुं बच्चुं समर्पित नथी करतो अने ए बिलाड़ी साथे बहार फरवा निकळे छे दरिया किनारे। त्यां डिरेक्टरे पिक्चर पूरुं करी दीधुं छे के भाई हवे तमारे जोवानुं, तमारे विचारवानुं के आनुं शुं थयुं, एने जीवन मळ्युं न मळ्युं, आ इल्यूजन हतुं, सपनुं हतुं, वोटेवर। आ मरी गयो के जीवतो रह्यो ए तमने कह्युं ज नथी। जे कहेवायुं छे ए हमणां में तमने कह्युं ए जेने आपणे खुशीओनो खजानो गणीए छीए एने आपणे वर्षो सुधी, आपणे हुं शब्द कहूं छुं, तमे एम नथी कहेतो, आपणे एटले हुंय आई गयो आमां। अपने वर्षों सुधी एम मानीए ने अपने गमे आ पुस्तक नवुं छपाईने आवे ने मारा हाथमां आवे तो मने मजा आवे के आपणे नवी बुक आवी, एना माटे आपणे मेहनत लीधी ज होय। बराबर सरस मजानो आ भाई केमेरा लीधो हशे ज्यारे शूटिंग करवा माटे, त्यारे एने एम थयुं हशे के हवे आपणे वधारे सारुं शूटिंग करशुं, आ केमेरा आवी गयो आपणी हाथमां। अहीं बेठेला दरेक व्यक्तिओ एवी कोईकने मकाननी, कोईकने मोबाइलनी खुशीओ मळी जशे। आ खुशीओनो इनकार ज नथी। पहेला टागोरने याद करजो जे भाई वात करीए, पायानो इनकार आपणे करवो ज नथी। आ खुशीओ खुशीओ नथी एम कहेतो ज नथी। पैसाथी न मळे एवी खुशीओ कई एनुं लिस्ट करशो तो तमने ख्याल आवशे के एमां एवी यादो जोडायेली छे के जेनी साथे जोडायेली वस्तुनी प्राइस तो घटी ज नहीं। माँ बापनो प्रेम, मित्रोनी मदद, पहेला प्रेमनो रोमांच, एनी साथे कोई चिठ्ठीनी के मेसेजनी के थयेली आपले, आ बधी वस्तुओ प्राइसलेस हती। आपणे माटे अंग्रेजीमां एक शब्द बनाववामां आव्यो छे प्राइसलेस, अमूल्य। ये शू है तो अमूल्य है, मूल्य आंकी न शकाय एवी वस्तु है। आ आखी वातनो सार मने जे लागे छे आ लागे छे। आपणे अंतिम तबक्के आव्या आपणी चर्चाना। तमारामांथी कोईने कंई सवाल पूछवा होय तो आपणे लई शकशुं। मारे जे सार काढवानो हतो ए तो मैं तमने आपी दीधो काढीने। अने सुभाषभाई तो मैं कीधुं ने अमारे तो बहु ऊंडो कूवो छे एटले एनी अंदर जेटली वखत तमे कंईक पण एक आम नानकड़ुं बालडी नाखो, कळशो नाखो, जे नाखो ए भराईने ज आववानो छे बहार, खाली तो आववानो ज नथी। एटले तमे एमनो लाभ मेक्सिमम लो। हूँ तो भेसाणिया साहेब पास थोड़ा वीटो पावर उपयोग करीने कीधुं तुं, पूछो जाहिर में ज कहूँ छुं। एटले साहेब मने कहे के आपणे तमारो एक व्याख्यान राखीए ने आपणे दर वर्षनो शिरस्तो छे। मैं कीधुं हूँ तो आऊँ ज 100%, पण आपणे कंईक नवुं करीए। अने आज एक माणस छे के जेने हूँ कही शकूं, आम मारा घरमां जेटला आनंदथी ने तेटला हकथी हूँ कही शकूं एटलुं भेसाणिया साहेबने कही शकूं। इज अ फेमिली मेम्बर टू मी। ए बने हकथी कही शके, हूँ एने हकथी कही शकूं। एटले मैं एने एम कीधुं, मैं कीधुं आम तो बीजा कोई करशे नहीं, पूछो मैं फोन में जम कीधुं। मैं कीधुं हूँ बीजा कोईकने कहीश के हालो सुभाषभाईनो नंबर भेगो प्रोग्राम गोठो, तो अमुक लोको एम कहेशे के कयो प्रोग्राम छे ने कयो विषय छे। मैं कीधुं साहेब तमे करी शकशो ने आपणे नवो विषय लईए नवी वात करीए। आવો तो तमे एમને સવાલ પૂછો। હું તો ઘણું બધું બોલબોલ કરવા આવું જ છું તમારી સામે, મને પૂછવું હોય તો પૂછો, હું એમાં બને એટલો ટૂંકો જવાબ રાખીશ ને એમને વધારે આપણે ખોલવા દેશું। તો મારું જે સમિંગ અપ છે, સુભાષભાઈ એમનું સમિંગ અપ આપી દે। મારું સમિંગ અપ આજનું આ કે એવું નથી કે પછી ખુશીઓ છે એ બીજે મળતી નથી, તમને મળે જ। તમે સરસ ડાયમંડ લઈ આવો તો ખુશ જ થાવ, પણ એ સરસ ડાયમંડ લીધા પછી કોઈક એવું પાત્ર હોય જેને તમે આંગળીએ પહેરીને બતાવો કે ગળામાં પહેરીને બતાવો કે જો આ ડાયમંડ કેવો લાગે છે, એ પણ એક ખુશી છે। એમાં ડાયમંડ મહત્વનો નથી, પણ જે તમને ગમે છે એનો હોકારો કે એનો રિસ્પોન્સ મહત્વનો છે। અને એ જે રિસ્પોન્સ એ પછી આપવાનું તમારું બાળક પણ હોઈ શકે। એટલે કંઈ આમાં પ્રેમ ને પ્રેમિકાની જ વાત છે એવું જરૂરી નથી, એ તમારા મા બાપ પણ હોઈ શકે, એ તમારા સાથે કામ કરનારા કોઈ સહકર્મચારી, કોઈ કલીગ હોઈ શકે। બરાબર, એ કોઈ એવી વ્યક્તિ હોઈ શકે જેને તમે રોજ ઓળખતા નથી, એનું નામ તમને નથી ખબર, પણ ખાલી ચહેરોથી તમે હાથ ઊંચો કરીને બોલાવો છો। પણ આ હોકારાઓથી આ ખુશીનું ચેઇન ચાલે છે, આ રિસ્પોન્સથી। आ फाइनल सोल्यूशन जेने कहेवाय आखी वातनुं ए मने आ वातमां लागे छे के पैसाथी घणी बधी सरस वस्तुओ खरीदी शकाय छे, पैसाथी घणी बधी सरस वस्तुओनी खुशीए मळे छे। हुं छेल्ले एक नानकड़ुं लिस्ट लई आव्यो छुं, सरस अंग्रेजी पुस्तक हमणां मैं वांच्युं, द बॉय एंड द मॉल एंड द हॉर्स एंड द फॉक्स। नानकड़ुं पुस्तक छे, स्माइल कर्यो ने परथी खबर पड़ी गई के में वांची लीधुं छे, अने बहु टकोरा मंदिर पर लखायेलुं पुस्तक छे। एनो सार हूँ छेल्ले कहीश, आपणी प्रश्नोत्तरी पूरी थी जाए पछी। नानकड़ो सार छे, पुस्तक एवी रीते लखाणुं छे के एक पानामां तमने बे लीटी में बधुं आवडी जाय, पछी बीजुं पानुं फेरवात बीजी बे लीटी। पण ए नानकड़ा पुस्तकमां घणी मोटी वात कहेवामां आवी छे, जेमां भेसाणिया साहेबे जे सब्जेक्ट राख्यो ए आखो कवर थई जाय छे। खरेखर अमने बेने न बोलाव्या होय, पुस्तकनुं पठन करी दीधुं होय तोय सब्जेक्ट पूरो थई जाय। तो ए छेल्ले राखशुं आपणे। ए पहेला तमारे कंई सवाल पूछो ने सुभाषभाई तमारे कंई कन्क्लूडिंग रिमार्कमां केवुं होय। मरी पर एवी बहु गंभीर फरियाद है कि हूँ बहु गंभीर बातों करूँ छूं, एटले कोई मारी विषे एवं भयजनक चित्र ली जाए करता हूँ छेल्ले एक जोक कहूँ। आने मुल्ला नसरुद्दीन पूज्य अने प्रिय फाल्गुनी बेन कल्पना हूँ क्यारू न शू बोलू नक्की नहीं करजो, बोलो भूल न करू मारू टेन्शन। ओके फाइन, नहीं 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 मैंने खबर छे। बिलाड़ी ज बात जय करी। मुल्ला नसरुद्दीन एक बार एनी पत्नी फातमा ने खीजाय छे कि इनफ इज इनफ। क्या एनी पत्नी हारी गई आम बस हवे आ। फातमा कहे कि इनफ इज इनफ मुल्ला, क्या बिलाड़ी रहेशे अने क्या हूँ रहीश। एटले मुल्ला ने तरत ज एक घरे जवाब सूझी गेलो कि बिलाड़ी रहशे तू जात उतारे एम। पण एवुं एणे न कर्युं। मुल्ला के नहीं बोल तू के आने तमे लई जाओ, आ तो त्रास आपे छे, हवे आने गमे ई कहो तमे आने लई जाओ। मुल्ला बिलाड़ीने लई अने मूकवा निकळ्या। प्राणीओ छे एनी मेमरी माटे जाणीता छे, 25 किलोमीटर मूको तो कूतरू पोताने घरे पाछुं आवी जाय। एटले मुल्ला तो बिलाड़ीने छेतरवा माटे कंईक वंडी ठेक्या, कंईक कोकना घरमांथी निकळ्या, कंईक दुकान में निकळ्या, कंईक पाछळ कर्यो, बधुं छेतरवा माटे बहुज रस्ताओ बदल्या, गलीओ बदली, बराबर। अने अहींया फातमा घरे आई। सांजे मुल्ला थाक्या पाक्या आव्या अने पलंग उपर आवता वेत पडતું મૂક્યું, રોવા માંડ્યા ધ્રુસકે ધ્રુસકે। એ કે આ ફાતમા આજે તો બહુ કરી આમ તેમ। એ કે કેમ? એ કે બિલાડીને છેતરવા આટે આ બધા રસ્તા અને ગલીઓ બદલી લઈને હું જ ઘર ભૂલી ગયો કે। एटले पछी तो ओली के पछी हूँ थयु ए के कई रीते आव्या। ए के बिलाड़ीनी पाछळ पाछळ आव्यो। दिस मित्रों आपणे संबंधोमां आपणे आवुं ज करता होईए छीए। आपणे सामेवाळाने छेतरवा माटे संबंधमां जे पेतरा कर्या छे, पछी 11 12 15 ब्रेकअप थाय त्यारे ख्याल आवे के आ बिलाड़ीना पूंछડીએ જ घरे पाछા જવાનું છે। वी आर डूइंग धीस। रही बात खुशी नी, तो आपणे ई तो कर्युं, आपणे ई कर्युं। माइंडलेस, पर्पसलेस, एमलेस, मिनिंगलेस ज्यारे ज्यारे मौको मळे त्यारे थई जईए। बधा ज स्वार्थ फेंकी अने अर्धी कलाक 1 कलाक आ जगत 7 अबजनी वस्ती छे, एवा 5 जना एवा राखीए कि जेमां आपणे स्वार्थथी पर होईए, स्वार्थथी पार होईए। अने ई अर्धी कलाक काढीए तो हूँ घणीवार कहेतो होउं छुं कि केटला बधा लोको छे कि जे पर्पसलेस मिनिंगलेस थी जवाय। एक फिलॉसोफीनो मोटो मोटो प्रश्न ज जई छे कि वॉट इज द मीनिंग ऑफ लाइफ, वॉट इज द मीनिंग ऑफ लाइफ, वॉट इज द मीनिंग ऑफ लाइफ। मित्रों विथ ऑल एश्योरन्स जिंदगी 60 वर्ष वाँचवामां गई है, वेड़फी छे राधर। पण वॉट इज द मीनिंग ऑफ लाइफ कोई पूछे। एक बार आइंस्टाइन ने वियना यूनिवर्सिटी कोई लेक्चर में एरपोर्ट पर उतर्या। आइंस्टाइन ने कोई पूछ्यू खभे हाथ मूकीने नोबेल पछी के सर वॉट इज द मीनिंग ऑफ लाइफ, वॉट इज द पर्पज ऑफ लाइफ। एटले आइंस्टाइन एना खभा पर हाथ मूकीने कीधुं माय डियर फ्रेंड एज सच लाइफ हेज नो पर्पस। पछी एने ओलाने ओछुं आवी गयुं कि नोबेल प्राइज आप्युं छे जेने फिजिक्समां, ए माणस आवुं कहेतो होय तो आ कंईक वांधो छे। એટલે આઇન્સ્ટાઈને કીધું કે લિસન માય ફ્રેન્ડ કમ હિયર. પછી એણે કીધું કે ધો ધેર ઇઝ નો મિનિંગ ઓફ લાઈફ, ધેર ઇઝ નો પર્પઝ ઓફ લાઈફ, પણ યુ કેન ક્રિએટ વન. છે નહીં પણ તું એક અર્થ શોધી તો કાઢ. તો હું એવું કહું છું કે વોટ ઇઝ ધ મિનિંગ, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ એ જ લોકો પૂછે છે જેને પ્રેમનો કે મૈત્રીનો અનુભવ નથી. જેને પ્રેમ કે મૈત્રીનો અનુભવ હશે એ જીવનનો અર્થ શું છે એને પૂછવાની જરૂર નથી. હી નોઝ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ. ધ મિનિંગ ઓફ લાઈફ ઇઝ ટુ લીવ એબન્ડન્ટલી વિથ લવ એન્ડ ફ્રેન્ડશીપ ઓનલી, એઝ મચ એઝ યુ કેન. બરાબર છે? ફાઇન. હવે જય કીધું એમ અથવા જય બિલકુલ ના, હું તો ખાલી સુભાષભાઈ બોલતા હતા એમાંથી યાદ આવ્યું એટલે કહી દઉં કે ઘણા બધા લોકોને બહાર નીકળતી વખતે એમ થશે કે તો પછી આ નોટને સિક્કા નાખ નદીમાં, એવું મકરંદભાઈ કહેતા. મકરંદભાઈ જ નાખી દીધા હશે, આપણે નાખી દેવાના? તો એવું હું ચોખવટ કરું છું કે આ ચોખવટ છે કે મની ઇઝ વોટ મની ડઝ. મારો મુદ્દો આ જ છે કાયમ માટે. પૈસા જરૂરી છે, ત્યાં જેટલા બેઠા છે દરેકને તો અનુભવ થઈ ગયા હોય જીવનમાં કોઈના કોઈ તબક્કે પૈસા જોઈએ, પણ પૈસાથી તમે શું કરો છો એનાથી વધારે જરૂરી છે. આ મને યાદ એટલે એવું તમે મિનિંગ જે મૂકવાની વાત કરી કે તમે પૈસાથી નવો બાથરૂમ જ તોડાવીને બનાવવાના હો કે ભાઈ જાજા પૈસા થઈ ગયા તમે બાથરૂમમાં નવો ટાઇલ્સ નાખીએ, બરાબર? કે તમે એનાથી કંઈક ટીવીનું કે ઘડિયાળનું મોડલ જ બદલવાના હો તો બિનજરૂરી છે. તો જરૂર, પણ એનાથી તમે શું કરવા માંગો છો, એનાથી તમારી પાસે કોઈ લાર્જર પર્સ્પેક્ટિવ છે તમારી પાસે, એક્સપિરિયન્સીસવાળી તમારી. જયભાઈ એક સતત એક સરસ વાત કરતા હોય છે, હું એને યાદ કરાવું છું કે જયભાઈ ઓલી વાત તમે કહો. જયભાઈ એવું બોલતા હોય છે કે experiences, if you want to buy, yes, if you have a money and you want to buy, yes, anything, yes, yes, instead of buying the commodity, buy the experiences. Exactly. એટલે જીવનમાં બે વસ્તુ છે કે તમે પૈસામાં ઇન્વેસ્ટ કરશો એ ક્યારેક ને ક્યારેક તો ડેપ્રિશિએશન થશે. જેમ કે તમે મકાન લીધું, શરૂઆતમાં તમને મજા આવી કે ભાઈ આપણા મિલકતના ભાવ વધી ગયા, પણ વધેલા ભાવ ક્યારેક ઘટે તો તમને મજા નહીં આવે. શેર બજારમાં, ક્રિપ્ટોમાં, દરેક ઇન્વેસ્ટમેન્ટમાં આવું થાય, બરાબર? પૈસાથી લીધેલી વસ્તુઓ પણ આવું થશે. ધારો કે તમે મોબાઈલ ફોન લીધો તો નવો ફોન હોય ત્યાં લગી તમને બહુ મજા આવે, પછી ધીરે ધીરે બીજા નવા ફોન આવવા માંડે, પછી ધીરે ધીરે તમને એમ થાય કે આપણી પાસે જ આવો જૂનો ફોન છે, તૂટતોય નથી, બગડતોય નથી. રાજા એ ભાઈ 1.25 લાખનો ફોન જે છોકરીનો અવાજ સાંભળવા માટે લીધો હોય એ તે દિવસે જ બ્રેકઅપ કરે. આમાં કઈ નક્કી નથી. એક્ઝેક્ટલી. એટલે કારમાં બધે જે મિનિટે તમે લ્યો, આપણે તો એકાઉન્ટ્સના મિત્રોને ખબર હશે ડેપ્રિશિએશન ચાલુ થઈ જાય. તમે લ્યો ને તારીખ જે મિનિટે નોંધાણી, તમે જોયું હશે કાર તો 24 કલાક પછી વેચવા જાવ તો એની વેલ્યુ ડાઉન હોય, કારણ કે તમે વન ઓનરમાંથી સેકન્ડ ઓનર થઈ ગયા, ડિમિનિશિંગ. પણ એક્સપિરિયન્સીસ છે ને એ સમય મુજબ વધે છે. એટલે પૈસા 100% કમાવા, દિલથી કમાવા, કોઈને છેતરા વગર, કોઈને નડ્યા વગર, કોઈને માથાકૂટ કર્યા વગર કમાવા, પણ એમાંથી એક્સપિરિયન્સ લેવા. પૈસામાંથી પૈસા જ લેવાનો કોઈ મતલબ નથી લાગતો મને. જે લોકોને અત્યારે એક નવી ગેમ સૂજી ગઈ છે કે મારી પાસે 10 કરોડ આવ્યા ને મેં ઇન્વેસ્ટ કરીને 15 કરોડ કર્યા, એને ઇન્વેસ્ટ કરીને મેં 25 કરોડ કર્યા, એને ઇન્વેસ્ટ કરીને 35 કરોડ કર્યા, પણ પછી શું? પછી આ સાયરસ મિસ્ત્રી પાસે 90,000 કરોડ હતા, રાકેશ ઝુંઝુનવાલા પાસે 60,000 કરોડ હતા. બે બધી એ કહે તો બીજા માટે કમાણા ને, આટલી બધી મહેનત બધા બીજા માટે કરી, પોતે તો રહ્યા નહીં. એટલે ફરી ફરીને જે સુભાષભાઈ યાદ દેવડાવ્યું, હું તો ખાલી આટલું જ કહેવા માંગતો હતો કે મની ઇઝ વોટ મની ડઝ. એટલે પૈસાનો તિરસ્કાર નથી, ખાલી તેમાંથી મિનિંગ ગોતવાનો છે. તમે શું કરવા માંગો છો એ પૈસાનું, તો ખુશી મળશે, તો એ પૈસા તમને સાર્થક થશે. જે સુભાષભાઈ કહેતા હતા એમ, તો એક્સપિરિયન્સમાં નાખશો ને તમે. ધારો કે નક્કી કરો કે આપણા પૈસા છે, આવી ગયા ને હવે સ્વિઝરલેન્ડ ફરવા જાય, તો તમે કહો કે આપણી પાસે સ્વિઝરલેન્ડ જેટલા પૈસા જ નથી, કાંઈ વાંધો નહીં, ગિરનાર ફરવા જાઓ, બરાબર? એવું કંઈ જરૂરી નથી. આ તમે આટલા બધા પુલ જે બનતા હોય છે, જ્યાં ઓલા જે સાડી નાખીને રૂચાને R&D ડિપાર્ટમેન્ટ આવ્યું એટલે મગજમાં તારો ઝબકારો થયો, બરાબર? હવે એને જે ખુશી થઈ છે, પેલા ઓલા સાડીના ઓલું બનાવી પાલવનો, અને પેલું ઘોડિયું બનાવે, તમને ખબર હોય તો ઓલા મજૂરો ત્યાં ચૂલો બનાવે, ત્યાં જ રોટલા શેકે ને આન તેન. તમને જે 5 સ્ટારની ડિનરમાં જે ખુશી થતી હોય એ ખુશી એ નહીં થતી હોય. ખુશીમાં ક્યાં ફરક છે? બેકડ્રોપમાં ફરક છે. કદાચ રોટલો જારનો બનેલો હશે ને પેલા 5 સ્ટારમાં તમને વધારે સરસ મજાનો કોઈ કુલચા પરાઠા મળતું હશે, પણ ખુશીની માત્રામાં ફરક નથી. મારા સોનિયાબેન બેઠા છે, હું હવે બહુ નાનો હતો ત્યારના મને રાખડી બાંધે છે, બરાબર? તો મારે કોઈ સગી બેન નથી ને, આવા મને 4-5 એવા બહેનો છે જે બચપણથી, મારા પપ્પા અને એમના પપ્પા મિત્ર, તો હવે એમને હું જાઉં અથવા તો એ મને રાખડી મોકલાવે કે રાખડી બાંધે, અથવા તો अबे बात लिए अबे एम शू बीजू शू करवाने में कहीं हूँ कहीं हमने चेक लखी नहीं देवानो के आज 50,000 रुपया तमारा नाम बराबर ये संबंध की खुशी है ना संबंध की खुशी के भाई तू घरे तो आओ तो मलो तो खरो अँ के एवं हे कि मैं बधा फोटा पड़ावा नीचे उभा था मैं कीधु भाई फोटो 100% पड़ावो पड़े तब 2 कलाक खाली उभा रो पूरु थवा दो पछी पड़ावो तमारी साथे ये अर्धी कलाक में गणेली है उभा रहेवानी कि आपणे फोटो पड़ाववानो मित्रोनो हशे तो आपणे पड़ावशुं बराबर पण कोईने पुस्तक जोता होय कोईने ऑटोग्राफ जोता होय बधाय नीचे घणुं बधुं मोटुं मारा धायरा करता वधारे लोको नीचे ऊभा था मने तो बधा ऊपर चालू थई गयो प्रोग्राम तो एमां बेठा हशे ए लोको एम तैयारी करीने ऊभा था के आपणे अत्यारे ज झडपी लईए पछी वातमां आवे के न आवे एटले पुस्तको अत्यारे ज लई लईए ऑटोग्राफ अत्यारे ज करावी लईए तो मैं बधाने कीधुं के पछी छेल्ले आ छेल्ले सुधी रोकावानी धीरज होय ने तो खुशीओ मळे मोटा भागे लोकोनी आ धीरज फूटी जाय छे छेल्ले सुधी रोकावानी तो आ तो सुभाषभाई मीनिंग नु बोल्या एमांथी मने आवे सप्लिमेंटरी एक वधारे खेंची लीधी सुपरवाइजर ने चोरी करीने तो तमे जेने पूछो ने आला माइक एक ज छे એટલે હું સુભાષભાઈને તરત આપી દઈશ એવી ચિંતા કરતા નહીં હા જયભાઈ જી મારો જે એક એક્સપિરિયન્સ છે अने हूँ आपने अने ओके ओके सर आपने अने सुभाष सर ने पहला वंदन करूँ छूँ हूँ मैंने 2 बुक जो याद आई है अने एमांथी मैंने प्रेरणा मिली है आज लाइव ने अहीं वात आई एटले मारे शेर करवू छे तमने अने एना विषे हूँ थोड़ुंक तमारी पासेथी जाणवा मांगु डॉक्टर विक्टर फ्रेंकल एनी 2 बुक मेन्स सर्चिंग फॉर मीनिंग जे पूरी लाइफ विषे है अने एनी बीजी बुक यस टू लाइफ इन स्पाइट ऑफ एवरीथिंग तो आमना लाइफ विषयनु जे एमनु थिंकिंग छे कि एमणे जे ए समयमां सेकंड वर्ल्ड वॉर पछी जे प्रेरणा आपी हिटलरनी सामे जे लोकोनु हतुं तो एमना विषयनु थोडुंक तमे बहु शॉर्टमां शेयर करशो एवी एक मारी बहु बहु जाणीतुं एक्चुअली विक्टर फ्रेंकलनुं नाम सौथी पहिला सुभाषभाई મને આપેલું વર્ષો પહેલા પછી બેમની બુક પણ મેળવી વાંચી અને એક લેખ પણ લખ્યો તો એ પુસ્તક ઉપર પણ તમારી વાત સાચી છે જેને બીજા વિશ્વયુદ્ધમાં બધું જ ગુમાવી દીધું પત્ની બાળકો મકાન બધું જ અને ડિપ્રેશનમાં આવી ગયા ફ્રસ્ટ્રેશન કે ભાઈ હવે જિંદગી કોના માટે જીવવી જેની હમણાં આપણે વાત કરતા હતા ટોક તો હોવું જોઈએ ને જેના માટે તમને જીવવાનું ઘરે જવાનું મન થાય અને એ પરિસ્થિતિમાં એ પછી અમેરિકા આવ્યા અને પછી એમણે ધીરે 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 જે જીવનના અનુભવો કર્યા એમના દર્દીઓ સાથે જે બધા અનુભવો થયા નવેસરથી લાઈફ સેટ કરી અને પછી એમણે એનો સાર હવે એમણે કહ્યું એમ અને સમય પણ ઘણો થયો છે એટલે કે આખું પુસ્તક તો અત્યારે તમારી સામે હું નહીં રજૂ કરી શકું પણ એનો સાર કાઢીને ફ્રેન્કલ સાહેબે એટલો આપ્યો કે જીવન છે એ માત્ર તમે તમારી રીતે જીવો એમ પૂર્ણ નથી થતું એમ એનો મિનિંગ નથી રહેતો એનો અર્થ નથી નીકળતો પણ કિસી કી મુસ્કુરાહટ પે હો નિસાર કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર કિસી કા દર્દ લે સકે તો લે ઉધાર જીના ઇસી કા નામ જેમ આપણે આજો આ વિચાર એવું નથી વિક્ટર ફ્રેન્કલને આવ્યો છે હવે આ જ્યારે લખાયું આ ગીત ત્યારે તો વિક્ટર ફ્રેન્કલ મગજમાં નહીં હોય શાયરના હવે બરીશ સાહેબે એક શેર લખ્યો છે બરીશ સાહેબને તો એવું કંઈ અંગ્રેજીમાં પુસ્તકો વાંચવાનો શોખ હતો નહીં બસ એટલી સમજ મને પરવરદિગાર દે સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે ઇવેન્ચ્યુઅલી દરેક હેપીનેસનો સાર ફ્રેન્કલ સાહેબે એ કાઢ્યો કે વેન યુ શેર સમથિંગ વિથ અધર્સ હમણાં પણ દેવલભાઈ યાદ દેવડાવતા હતા કે ભાઈ તમે ઘણું બધી વાત કરી પણ શેરિંગની વાત રહી ગઈ આ તો કુદરતી જો હવે આમાં કંઈ આ એમણે તમને કીધું નથી કે આ સવાલ પૂછજો તમે ફ્રેન્કલની વાત કરો તો જેને વિક્ટર ફ્રેન્કલને વાંચ્યા હોય એને ખબર હોય કે એમાં શેરિંગ તો આવે જ કારણ કે એમને ભાર એના ઉપર મૂક્યો કે તમે એકલા ખુશ કોઈથી થઈ જ શકવાના નથી કોઈ માણસ એકલો ખુશ જગતમાં નહીં હોય માણસે પોતાના સ્વજનો સાથે ખુશ થઈ શકે ગમતાઓ સાથે ખુશ થઈ શકે અને ગમતાઓ ક્યાંથી મળે જે ફ્રેન્કલ સાહેબના જીવનમાં પ્રશ્ન આવ્યો કે પત્ની બાળકો તો ગુજરી ગયા બીજા વિશ્વયુદ્ધમાં મા બાપ ગુજરી ગયા ઘર જ તૂટી ગયું ઈટ ચૂનાનું જે ઘર તમે જે કહો ઈટ બોમ્બમારામાં ખતમ થઈ ગયું તો જેને તમે ગમતાઓ કહો છો સ્વજનો કહો છો એ તો સાફ થઈ ગયા તો શું કરો આવું તો કચ્છના ભૂકંપમાં પણ થયું છે લોકો સાથે એવું નથી કે ખાલી ત્યાં જ થાય પછી માણસ શું કરે તો નવા ગમતાઓ પેદા કરે નવા ગમતાઓ કેમ પેદા થાય તમે નવા ગમતાઓ ક્યાંથી ઊભા કરી શકો નવા ગમતાઓ એટલે પત્ની બાળકો નવા લઈ આવે એમ વાતું નથી કરતો નવા સ્વજનોનો સંસાર કરે હવે સ્વજનો જરૂરી નથી કે તમારા પત્ની બાળકો જ હોય કોઈ સાધુ હોય અને એની એક કુટીર બનાવે આપણે એવા સાધુઓ મેં જોયા છે તમે કદાચ જોયા હશે કે પૂર્વાશ્રમમાં કોઈક બીજી જગ્યાએ હોય કોઈક ઉત્તર પ્રદેશમાં હોય કંઈક સાઉથ ઇન્ડિયામાં હોય પછી ભટકતા ભટકતા અહીં કંઈક આવે એ ભાષાની એ બહુ ખબર ન હોય ને એક જગ્યાએ કંઈક પોટલો ગોતીને બેસી જાય અને ત્યાં પછી ધીરે ધીરે એવા કામ કરે કે બી સુવાસ ફેલાવે કે ધીરે ધીરે બધા લોકો એને માનવા માંડે ને આજુબાજુ આવવા માંડે ને કોકને રોટલો ખવડાવે ને કોકનું કંઈક બીજું કોઈ ભલાઈનું કામ કરે. આવું મેં જોયું છે, તમે જોયું જશે. ત્યાં શું થયું કે પોતાનો એક સંસાર છોડ્યો પણ બીજા એક દમતાઓ નવા પેદા કર્યા. કેવી રીતે પેદા થયા? શેરિંગથી. એટલે આખી વાતનું એ છે કે લાઈફને મિનિંગફુલ બનાવવી હોય તો શેર ઇટ. તમે શેર કરો. તમે હું માની લો કે સરસ કંઈક એવા ફિલોસોફરો છે આ દુનિયામાં, સુભાષભાઈને ખબર છે, ખૂબ સરસ લખે પણ બહુ જ લિમિટેડ રાખે, ઓડિયન્સ સુધી પહોંચે જ નહીં, લોકો સુધી કોમ્યુનિકેટ કરવાની બોલું કરે નહીં. એના થીસીસ પણ છપાવે તો ભલી લાઇબ્રેરીઓમાં પડ્યા રહે એમ જ છપાવે. તો હું ઘણીવાર એમ કહું કે ખજાનો તેમની પાસે મોટો છે પણ એમને શેરિંગની પેલી જે અંદર ભૂખ હોવી જોઈએ નથી, લોકો સાથે એને વહેંચવો નથી. એ ખજાનો, એને ખજાનો માત્ર પોતાને મર્યાદિત વર્તુળ પૂરતો જ રાખવો છે. તો બે ધારા છે. એક ધારા એ છે કે ભાઈ જ્ઞાન છે એ બહુ પવિત્ર વસ્તુ છે, એને છુપાવીને રાખો, માત્ર સુપાત્ર સુધી જ પહોંચવું જોઈએ. બીજી ધારા અમારા જેવા મસ્ત ફકીરવાળી છે કે જેમ માને છે કે ભાઈ એવું કંઈ નથી, તમારે જે મનમાં આવે જે સારો કંઈ વાત હોય તો દુનિયા સાથે વહેંચતા રહ્યો. બરાબર. હવે એમાં સુપાત્ર હોય કુપાત્ર હોય તો એમાં શું, જેને ભાવશે એ ખાશે, નહીં ભાવે એ વેતા થશે, પણ વેચવું તો પડશે. એટલે આ આખો સાર છે એ પુસ્તકનો. સર વિક્ટર ફ્રેન્કલને રાત્રે એક વાગે ફોન આવ્યો એક સ્ત્રીનો કે મારે આત્મહત્યા કરે. બેઝિકલી ઈ વોઝ સાયકાટ્રિસ્ટ. સાહેબ એને ફોન આવ્યો કે હું મારે આત્મહત્યા કરવી છે અને એણે ધીરે ધીરે વાતમાં પ્રવેશ્યા, સ્ત્રી સાથે ફોન ઉપર, અને વાત કરી, લાંબી વાતો કરી, કમ્પેશનેટલી વાત કરી. પછી વાત પૂરી થઈ ગઈ, છોકરી આત્મહત્યા કરી કે નહીં એ પછી વિક્ટરને ખબર નહોતી. પછી એક પાર્ટીમાં એ છોકરી એકવાર ભેગી થઈ, પછી વિક્ટર ફ્રેન્કલને મળી કે હું એ જ છોકરી છું જેને તમારી સાથે વાત કરી હતી એ કંઈક. એટલે વિક્ટર ફ્રેન્કલ રાજી થઈ ગયા કે મારા જ્ઞાનને કારણે, મારા પુસ્તકો, મારી આ થિયરી, મારી થેરાપી, એને કારણે એ બચી ગઈ છે. એ ભ્રમ નીકળી ગયો એનો. ઓલી છોકરીને એને પૂછ્યું, અચ્છા પછી તે આત્મહત્યા કેમ ન કરી? તો એનો જવાબ સાંભળજો. કોઈ થિયરી, કોઈ જ્ઞાન, કોઈ મિનિંગ પર્પઝની, એને લોગોથેરાપી કહેતા વિક્ટર ફ્રેન્કલ. એને લોગો એટલે ગ્રીક શબ્દમાં અર્થ, એ લોગોથેરાપી કહેવાય છે. છોકરીએ કીધું કે ના એને લીધે નહીં. એ કહે તો કેમ આત્મહત્યા ન કરી? એ કે મને એવો વિચાર આવ્યો કે વિશ્વની આટલી બધી વસ્તી છે એમાં કોઈક માણસ એવો છે કે જે એક વાગે મેં ફોન કર્યો છે સવારે 4:30 4:45 સુધી મારી સાથે વાત કરે છે, તમારી સંવેદનશીલતાને લીધે કે કોઈક છે કે જેની માટે જીવી શકાય એમ. એટલે આમાંથી જે લેવાનો છે એ દાખલો કોઈ જ્ઞાનનો નથી લેવાનો, સંવેદનાનો. એટલે સંવેદનશીલતા છે ને એ તમે માનવી હોવાનું એકમાત્ર પેરામીટર છે, એકમાત્ર પેરામીટર. તમે સંવેદનશીલ છો ને એ એક જ. એટલે વિક્ટર ફ્રેન્કલનો આ પ્રસંગ યાદ રાખજો. હમણાં સુભાષભાઈ એક ન્યુયોર્ક ટાઈમ્સમાં આર્ટિકલ હું વાંચતો હતો તો એક ભાઈ છે જેરાર્ડ નામના, અમેરિકામાં રહે છે. એમણે એક બહુ સંશોધન કરીને, એવું નહીં કે ખાલી આમ કરુણ રસની બે કાવ્ય પંક્તિઓ લખીને આર્ટિકલ આખો લખી નાખ્યો હોય, બહુ સંશોધન કરીને કે આ તમે સમાચાર વાંચો છો કે એમેઝોનના જંગલોમાં ફાયર, કે ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ફાયર, કેલિફોર્નિયાના જંગલોમાં ફાયર, પણ ડુ યુ નો કે આપણે એટલે જીસસ ક્રાઇસ્ટ છીએ, જૂના વૃક્ષો બળીને ખાક થઈ ગયા. આપણા તો ઠીક છે કે ભાઈ આપણું અસ્તિત્વ તો 100-200 વર્ષનું ગણાય, પણ 2000 વર્ષ પહેલાં પૃથ્વી ઉપર જે શું થયું હતું એના સાક્ષીઓ રહ્યા હોય. કોઈ 2700 વર્ષ જૂનું વૃક્ષ બળી ગયું એની શોકસભા થઈ ગઈ? એ ભાઈનો એ પ્રશ્ન છે. અને એણે બધું સ્ટડી કરીને એટલે આંકડાઓ સાથે મૂક્યું છે કે આ જંગલના આટલા વિસ્તારમાં આ પ્રકારના આટલા વૃક્ષો હતા. અને એનો પોઈન્ટ એમ હતો કે ભાઈ આ પણ એક, તમે લાઇબ્રેરી બળી જાય તો કેવું દુઃખ થાય, તમારા ઘરમાં તિજોરી બળી જાય કેવું દુઃખ થાય, એમ માનવ જાત કે આપણે એમ માનીએ છીએ કે પૃથ્વી છે એ તો સુવાંગ માણસોની જ છે, માણસો સિવાય કોઈને કંઈ હક જ નથી. પછી કોઈક વાર એકાદું વાયરસ માથું ઉચકીને જરાક યાદ દેવડાવે કે આવો અમે જીવીએ છો આ પૃથ્વી ઉપર, કે તમારી એકલાને લખીને જ દીધી, અમને જીવવાનો હક છે, હવે અમે તમને ઉડાડી દેશું. તો છતાંય આપણી 8-10 અબજની વસ્તી થવા આવશે. હમણાં 8 અબજ તો થઈ જ જવાનું છે એવું છાપામાં આવ્યું હતું કાલે. તો 8 અબજની વસ્તી થશે એમાં તમને એવું થાય છે ત્યારે કે ભાઈ આ પૃથ્વી ઉપર આ વૃક્ષો છે એને હક હતો. આ એમની જેમ મોરબીનો પુલ તૂટે ને આપણને થોડાક દિવસો માટે એટલે કહું છું કે આપણે પાછા નોર્મલ થઈ ગયા. આપણા સ્વજનો ગયા હોત તો હજી આપણને વધારે દુઃખ હોત. કારણ કે હવે આપણે ટેવાઈ ગયા છીએ કે સમાચારોમાં હેડલાઇન આવે પ્લેન તૂટ્યું, પુલ તૂટ્યો, બે દિવસ આપણને આઘાત લાગે, દુઃખ થાય, આપણી આસપાસની ઘટના હોય તો ઓર આઘાત લાગે. કારણ કે મોરબીની ઘટનામાં 150નો આપણે આંકડો જોયો, એને બે દિવસ પહેલાં કોરિયામાં 150 ગુજરી ગયા હતા હેલોવીનના તહેવારમાં, પણ એ આપણી આસપાસની ઘટના નહોતી એટલે એ આપણા માટે નંબર્સ હતા. મોરબી આપણું પોતાનું, આપણા સ્વજનો રહેતા હોય, આપણે ગયા હોય, આપણી પુલ ઉપર આંટા માર્યા હોય એવું ગામ છે એટલે આપણને સંવેદના, દુઃખ વધારે થયું. તમારા મારા ઘરમાં જે ઘટના બની હોત તો તમે આ બતાવી નહીં કે ભાઈ હમણાં તો ભાઈ મારા કાકા જતા રહ્યા, મારા બા જતા રહ્યા, મારે તો નથી આવું આ પ્રોગ્રામમાં. કહેવાનો મતલબ એ છે કે આ મમત્વ જે ગીતા કહે છે એ વર્તુળ છે કે આ મારું, આ મારા નજીકનું, આ મારા નજીકનું. પણ પેલા ભાઈ એમ કહે છે કે એ બધું દુઃખનું મૂકો, હવે તમારી પાસે 2700 વર્ષ જૂનું વૃક્ષ જ નહીં હોય, એ ગુજરી ગયું, એનું શું કરશો? એ સેન્સિટિવિટી, એ સંવેદનશીલતા. પોલો કોયલો બહુ જ પ્રતિષ્ઠિત નોવેલિસ્ટ છે. એક વખત કોઈ પાર્ટીમાં બ્રાઝિલમાં એ વહેલી સવાર સુધી પાર્ટી ચાલી. એક ખૂબ ઉંમરલાયક કહેવાય એવી 75-80 વર્ષની કોઈ સ્ત્રી નિગ્રો કામ કરતી હતી અને ગીતો ગતિ ગતિ કરતી હતી. તો એ 75-80 વર્ષની સ્ત્રી એ હોંશે હોંશે કામ કરતી હતી એટલે પોલો કોયલોય થાકી ગયેલા. એને જઈને પૂછ્યું પૂરી સ્ત્રીને કે આ બધો તારો આટલો બધી હોંશ તારી ક્યાંથી આવે છે? એટલા 75-80 વર્ષે સવારે 4:30-4:45 વાગે તું હોંશે હોંશે આ ઠામ ઉટકશો. એ કે ખરેખર રસ હોય તો કાલ મારા ઘરે આવજો જાણવા. અને આ તો નોવેલિસ્ટ છે, એ તો ઇઝ ઇન સર્ચ ઓફ પ્લોટ ઓનલી એન્ડ સ્ટોરીઝ. એટલે બીજે દિવસે એના ઘરે જાય છે. પછી ઓલી સ્ત્રી એને આવકારે છે, નાની એવી અંધારિયા જેવી ઝૂંપડી છે. એમ પોલો કોયલો બેસે છે. એ કે ગીવ મી ધ રીઝન, તું આટલો રાજીપો હેરો તારે, આ મૂળ તો ખુશીવાળી વાત છે. એટલે ઓલી ઊભી થાય છે, એની પથારી પાસે એક મેલું થઈ ગયેલું એક કેલેન્ડર લબડતું હોય એ લાવે છે. એ કે આ વર્ષના 365 દિવસ હોય ને, એ 365 દિવસની પડખે મેં વિશ્વની જે સારી સારી ઘટનાઓ છે એની યાદી બનાવી નાખી પેન્સિલથી. કે 6મી તારીખે તો કે ન્યૂટને આ શોધ્યું, 11મી તારીખે આઇન્સ્ટાઈને આ શોધ્યું, આ તારીખે તો પાબ્લો પિકાસોએ આ ચિત્ર દોર્યું, ગુર્નિકા. એવી રીતના વિશ્વની જે સુંદર ઘટનાઓ છે એ 365 દિવસમાં મેં લખી નાખી છે. અને આઈ સેલિબ્રેટ એવરી ડે ઓફ ધ કેલેન્ડર ઓફ ધ યર ફોર નો રીઝન. This is joy, which is not coming from any meaningful activities, but it is coming from the being of the human being. માણસના હોવામાંથી. એટલે કે હું મજા કરું છું ફોર નો રીઝન. એ કે રાજી થવાના જો કારણો હોય ને તો એ રાજીપો જ નથી. બરાબર. વાહ, કારણ નહીં આપું, કારણ મને ગમે છે. આ બાળકે બહુ જ નિર્દોષતાથી મને એમ કીધું કે મારે સ્કૂલે જવાનું છે કાલે. એનો પ્રશ્ન જુદો હતો કે તમે ખુશીના ખજાનાઓ ઉલેચા રાખશો, મારે સ્કૂલે જવાનું છે. અને એને કોકે કીધું હશે કે આ બધા ઉભા ન થઈને ત્યાં લગી આપણે ન જયો. એટલે એને પ્રશ્ન એ છે કે આ બે જણા તો ઠીક છે અને સ્કૂલે જવાનું નથી, પણ આપણે સ્કૂલે જવાનું હોય એ નાખુશ થઈ જાય ને આપણે ન થાય તો આપણા પ્રિન્સિપાલ નાખુશ થઈ જાય, એવું તો કેમ ચલાવી લેવાય? ભજીયા પ્રેમી મમ્મી પપ્પાએ કીધું હોય એવું લાગે છે કે બેટા તું જા ના બઈને બંધ કર. એટલે આપણે હવે બાળકોની સ્કૂલો અને આપણા ભજીયા બેની વચ્ચે લડવાનું છે ખુશીઓ માટે. સુભાષભાઈ અને જયભાઈ બહુ જ સરસ વાતો કરી છે. મકરંદભાઈ દવેની કવિતાથી તમે શરૂઆત કરી. મકરંદભાઈ દવેને આજે આપણે બહુ જ યાદ કર્યા, પણ આખા એનો જો એક માખણ સાર એક જ લીટીમાં મકરંદભાઈ દવેની વાત કરું કે ગમતું મળે તો વાલા ગુંજે ના ભરીએ અને ગમતાનો કરીએ ગુલાલ. આ જે લીટી છે એની અંદર હું એવું સમજો છું કે આ આખું જે ભેસાણિયા સાહેબે જે કામ કર્યું છે એ આ જ છે. એમને ગમતું મળ્યું છે અને એમણે પણ આ ગુલાલ કર્યો છે. એ બદલ ખરેખર ભેસાણિયા સાહેબ અને ભેસાણિયા પરિવાર બહુ જ ખૂબ જ, કારણ કે આ સ્નેહ મિલનના નામે ખરેખર આપણે લોકોના ઘેર મઠિયા સુવાળી ફાફડા જલેબી બધા ખૈયા આ દિવાળીમાં, પણ આ જે મિષ્ટાન સાહેબે આજે જે તક આપી છે બધાને અને જાહેર નિમંત્રણ કોઈ જાતના વગર, એટલે એ ખરેખર બહુ ધન્યની વાત છે અને મકરંદ દવે સાહેબની જે વાત છે એ ખરેખર અહીં આગળ સાકાર થઈ રહી છે. સાહેબને તો મેં કાયમ જોયું છે, એ ભાવના માણસ છે, ભેદના માણસ જ નથી. મેં એનો કોઈ પ્રોગ્રામ જ નથી જોયો કે જેમ લખ્યું એક માત્ર આટલા માટે. એવું કોક લખે ને તો પછી સાહેબ કરુણાવાન થઈને એમ કે ના ના ના, તો પછી આપણે બીજાને કહેજો. મેં સાહેબને કીધું કે તમારે નાસ્તો છે તો આપણે ઓપન ફોર ઓલ લખવાનું જ, મને કે લખવાનું છે ને પૂછવાનું થોડું હોય, એટલે આપણે તો લખી દઈશું પછી ફેસબુક ઉપર ને બધી જગ્યાએ માધ્યમોમાં જઈને ઓપન ફોર ઓલ છે. વિલિયમ વર્ડ્સવર્થે કહેલું કે વોટ ઇઝ ધેટ લાઈફ ઇફ ધેર ઇઝ નો ટાઈમ ટુ સ્ટેન્ડ એન્ડ સ્ટેર. હવે આપણી જિંદગી એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે આપણે સૂર્યોદય કે સૂર્યાસ્ત જોઈ શકતા નથી, ગુજરાતની લીલાઓને જોઈ શકતા નથી, માટે જ આપણે દુઃખી છે એવું મારું માનવું છે. આપનું શું મંતવ્ય? ના, બિલકુલ સાચી વાત છે. એટલે કોઈ પણ સિમ્પલ વાત છે ને, તમે બહુ જ ફાસ્ટ ટ્રેનમાં બેસો તો આજુબાજુના દ્રશ્યો દેખાતા બંધ થઈ જાય, બરાબર? પણ તમે ફોટો પાડો તો શું ફોટામાં આવે? ફોટો ત્યારે જ આવે ને. કોઈ પણ તમે જો તો ચલતીના ગરબાનો ફોટો પાડો, ચાલો વડોદરા તો ગરબા માટે પ્રસિદ્ધ છે, હવે વડોદરામાં ઓલું મોટું વર્તુળ બન્યું હોય, બરાબર, એનો તમે મોટા લેન્સવાળા અને મોટા પ્રોફેશનલ ફોટોગ્રાફરની વાત નથી કરતો, આપણે આપણા મોબાઈલમાંથી ફોટા પાડીએ તો તમે જોયું હશે કે ગરબો જ્યારે શાંત હોય ત્યારે ફોટો આવે, ગરબો ચલતીના તાલમાં હોય ત્યારે ફોટો સરખો ન આવે, બ્લર થઈ જાય. ગતિ આવે વ્યક્તિ ન આવે. એટલે તમારી વાત સંપૂર્ણ સાચી છે, આમાં અમારા બેયનું તો પૂરેપૂરું સમર્થન છે. એટલે તમે માઇક્રોવેવ ઓવનમાં ખોરાક ગરમ કરી શકો, પણ ચૂલાના રોટલામાં જે સુગંધ આવે કે જે સ્વાદ આવે એ સ્વાદ ન લઈ આવી શકો. 5 સ્ટાર હોટલમાં એકલા ખાવું અને નિશાળમાં ભાઈબંધનો ડબલું ચોરીને ખાવું એમાં ફેર છે. એટલે એ આનંદની તોલે નહીં જ આવે કાંઈ, તમે બિલકુલ નહીં આવે. એટલે એમાં ઓલો પહોંચ્યાનો આનંદ નથી હો, જીવનનો ખરો આનંદ છે પહોંચી ગયાનો નથી. હા નહીં, રસ્તામાં રહેવાનો છે. હું જઈને ઘણીવાર કહું કે પ્રેમીને પ્રેમિકા હોય ને એને કંઈ જવું નથી હો, એને ટલ્લા મારવા છે, એટલે એ પહોંચશે નહીં ક્યાંય. અને અને સાચું કહું તો કોને પહોંચવું છે? પહોંચવામાં તો એવું છે, છેલ્લા સ્ટેશન ઉપર તો એક જ શબ્દ લખેલો છે, ડેથ, મૃત્યુ. છેલ્લું કોઈ પણ અહીં જેટલા બેઠા છે, જેટલા બેસી ગયા, જેટલા આપણી પહેલા બેઠા હતા ને હવે બેસશે, દરેકને આ સ્ટેશને તો ઊભા જ રહેવાનું છે. એટલે એમાં કંઈ બહુ મજા નથી, બધા તો સુભાષભાઈ કીધું વચ્ચે જેટલું આવે એ જ બધું માણી લેવામાં છે. જીવનનો આનંદ, સોરી એક જ વાક્ય બોલું છે, જીવન યા યુ કેન કેરી ઓન. જીવનનો આનંદ છે ને એ કેવો છે કેટલો છે એ પૂછવું હોય ને તો કાચબાને પૂછજો, સસલાનને પૂછતા. મારું નામ ચિરાયુ ભટ્ટ છે અને કોઇન્સિડન્ટલી સુભાષભાઈનું વતન મારું વતન છે, ભાવનગર. મારો સવાલ એવો છે કે એવું કહેવાય છે કે ઓશોએ વાત કરેલી છે કે રૈદાસને કબીર મળ્યા કે મળવાના હતા ત્યારે શિષ્યો બહુ ઉત્સુક હતા કે આ બે જણા ભેગા થઈને શું વાત કરશે. મિટિંગ થઈ બંનેની, પણ શિષ્યોને જે ધાર્યું હતું એ વાત થઈ નહીં. તો મારે આપને એ પૂછવું છે કે એવી પરિસ્થિતિ ક્યારે બને કે પ્રશ્નો પૂછવાની ખંજવાળ માણસને ન આવે? કહું ક્યારે કહું? બે જણા કૈલાસ જવા માટે નીકળે, રસ્તામાં કૈલાસની બહુ વાત થશે, પણ કૈલાસ પહોંચી ગયા પછી એક ખડક ઉપર બેસીને બે જણા જ્યારે કૈલાસનો નજારો જોતા હશે ત્યારે જો એ વાત કરે તો મૂર્ખ કહેવાય, કારણ કે બેની સામે છે. તો એને કંઈક આપણે એને સાયકાટ્રિસ્ટને દેખાડવું પડે કે આ પૂછે છે. તમે કેટલાય લોકોને બે ફિલ્મ જોઈને સાથે નીકળનારા લોકોને તમે ચર્ચા કરતા જોયા છે. લાઉઝે વિશે એવું કહેવાય છે કે લાઉઝે ફરવા જતા પોતાના મિત્ર સાથે અને 3 કિલોમીટર દરિયા કિનારે ચાલે, એક પણ શબ્દ બોલે નહીં, છૂટા પડતી વખતે નહીં, ભેગા થાય ત્યારે નહીં, સાથે ચાલે છૂટા પડી જાય. ઓલાને ત્યાં એક મહેમાન આવ્યો, પણ મહેમાને જોયું કે આ તો બેમાંથી કોઈ બોલતું જ નથી, એટલે બિચારો બોલી તો શક્યો જ નહીં, હિંમત જ નહોતી. અને દરિયો સૂર્યાસ્ત જોયો, અદ્ભુત સૂર્યાસ્ત થતો હતો, તો ઓલાથી ન રહેવાનું, એટલે ઓલાએ કીધું કહો વોટ અ લવલી સનસેટ. બીજું કંઈ બોલ્યો જ નહીં. છૂટા પડતી વખતે લાવો જ ઓલા મિત્રને ખભે હાથ મૂકીને કીધું કે કાલથી આ તારા ભાઈબંધને ન લાવ તો બહુ વાતોડ્યો છે. સુભાષભાઈ એવી વાત કરી કે વિસ્લાવા સિમ્બોર્સ્કા નોબેલ પ્રાઇઝ વિનર કવિયત્રી છે, તો એમને બહુ સરસ એક વાત લખી, નાનકડી બે ઉભો રહ્યો બે જ લીટીની કવિતા છે. કવિતા બે જ લીટી છે કે વેન યુ સ્પીક સાયલન્સ યુ બ્રેક ઇટ. જ્યારે તમે મૌન રાખો એમ બોલો છો ત્યારે મૌન તૂટી જાય છે. ફર્સ્ટ ઓફ ઓલ ભેસાણીયા સાહેબનો ખૂબ આભાર અને ઓડિયન્સનો ખૂબ ખૂબ આભાર કે છેલ્લે સુધી બેઠા છે. મારું નામ ડૉક્ટર મનીષ વિરજા અને અનફોર્ચ્યુનેટલી વિરલભાઈ વસાવડાનું પ્લાઝમા અમારી બ્લડ બેંક આયુષ બ્લડ બેંકમાંથી આવ્યું હતું અને કોરોનાનો એ સમય અમારી સામે રોજ સેંકડો દર્દીના સગાવાલા પ્લાઝમા માટે અમારી બ્લડ બેંકમાં ઊભા હતા અને ત્યારે સંબંધો, ખુશી, નાખુશી અને એ બધી વેલ્યુઝ ત્યારે અમને નજર સામે દેખાતી. એક ભાઈ ભરૂચના પેશન્ટ હતા. મારો ક્વેશ્ચન છે પણ એના પહેલાંનો એક જે તમે બ્રાન્ડની નેમિંગની વાત હતી, એ ભાઈ આવીને મારા ટેબલ ઉપર જેગુઆરની ચાવી મૂકી દીધી. સાહેબ આ ચાવી રાખી દો, ગાડી રાખી દો, મને પ્લાઝમા આપી દો. જો આ જેગુઆરમાં પ્લાઝમા બનતું હોય ને તો આપણે જેગુઆરના માલિકને અહીંયા બોલાવીએ અને આ રોડ ઉપર જેગુઆરની લાઈનો લગાવી દઈએ તો એનાથી જિંદગી ના મળે. હવે પ્રશ્ન એ છે, હમણાં નાનપણની વાત હતી કે આપણે શેરિંગની વાત, બે ભાઈઓ છે અને બે મિત્રો છે. નાનપણમાં સ્કૂલની અંદર ₹2 બિસ્કિટનું પેકેટ શેરિંગ કરીને ખાતા હોય અને એની ખુશી, અને એ જ બે ભાઈઓ અને બે ભાઈબંધો મોટા થઈ જાય, કમાવા માંડે, પરિવાર થઈ જાય, અને પછી કઈ વસ્તુ ખાવાની કે કઈ વસ્તુ શેરિંગ કરવાની, એની અંદર જે ખુશી છે, નાનપણની જે ₹2 અંદર ખુશી મળતી હતી, એમાં જે ખુશી મળતી હતી એવી ખુશી મોટા થઈને નથી મળતી. અને એ જ વસ્તુ ભાઈબંધો અને ભાઈઓ વચ્ચે નથી હોતી. ફરવા જઈએ તો ભાઈબંધો ચા શેર કરતા હોય પણ ભાઈઓ નથી કરતા, નાનપણમાં કરતા હોય ખુશીથી, તો મોટા થઈને એવું શું થઈ જાય છે કે ત્યાં ખુશીના બધા પેરામીટર્સ બદલી જાય છે. ડૉક્ટર સાહેબ મોટા થઈ જાય એ તો સમસ્યા છે. મોટા થઈ જવું એ તો સમસ્યા છે. તમે ઉકેલે આપી દીધો કે મોટા થઈ જાય પછી, પણ તમે એવા જોયા હશે કે મોટું નગર હોય એમાં 25 જેટલી સંસ્થાઓમાં ક્યાંક મંત્રી હોય ને ક્યાંક પ્રમુખ હોય ને ક્યાંક ખજાનચી હોય, હગા ભાઈ અરે કોર્ટમાં કેસ હાલતો હોય. એ ક્લાસિકલ સિબ્લિંગ રાઇવલરી છે. હંમેશા તમારી સાથે મોટા થયેલા, હું તમને સાચું કહું દાખલા તરીકે, કદાચ હું એક ક્ષણ માની લઉં કે તમને બધાને મેં જે વાતો કરી એમાં મજા આવી, આપણે એક ક્ષણ બ્રહ્મા રહેવામાં ક્યાં ખર્ચો છે, તો માની, પણ જો ભાવનગરના કોઈ, જ્યાં હું ભાવનગરમાં મોટો થયો છું, કોકને કોઈ સુભાષભાઈ સરસ એ બધું ભાઈ આમ છે, તમને ન ખબર. હું તમને ખરેખર કહું, મને નોબેલ પ્રાઇઝ કમિટી મને ફોન કરીને એમ કે સુભાષભાઈ તમે 20 પુસ્તકો લખ્યા છે અને મહાપ્રદાન કર્યું છે, નોબેલ પ્રાઇઝ આ વખતનું સાહિત્યનું તમને મળે છે, આપણે ફંક્શન છે એ બ્રઝેલ્સમાં રાખ્યું છે, તો એમ કહું ભાવનગર ટાઉન હોલમાં રાખો ને તો ખ્યાલ આવે આ નગરને. આ મારે સન્માનિત થવું છે પણ મારા નગરમાં થવું જે શક્યતા જ નથી. તમારી સાથે હશે, વુડ નેવર રેકોગ્નાઇઝ, તો બનવાનું બટ ધેટ ઇઝ ધ ટેસ્ટ. આઈ એમ સોરી. હા, ધેટ ઇઝ ધ ટેસ્ટ ઓફ યોર્સ. એ કસોટી એ છે. હું વહેલ માછલી ઘટી રહી છે એની રેલી ભાવનગરમાં નીકળે અને હું બોલું અને હું સૂત્રોચ્ચાર કરવા જાઉં, એ સહેલું છે, પણ નીકળતી વખતે મારો તુલસી ક્યારામાં પાણી પાવાનું હું ચૂકી જાઉં છું. તમારી ખરી કસોટી, તમે પ્રેમાળ છો ને, એ નગરજનો નહીં હો સાહેબ, તમારો પાડોશી આપે છે, તમારો પાડોશ. અને કેવો પાડોશી કે જે તમારે ત્યાં કોઈ મૃત્યુ થાય તો આવીને ઉભો રહેશે, સહેજે બીતા નહીં હો સુભાષભાઈ, અમે તમારી હારે જ છીએ, ક્યાંય તમારે કાંઈ જોતું હોય કારણ તમે નાના થઈ ગયા છે ને, કશું ઘટ્યું છે તમારા પરિવારમાંથી, એટલે એ સુપિરિયર થઈને ઊભો રહેશે. તમે ફેરારી લ્યો અને હોશ કરવા આવે તો એ હાચો પાડો, એ નથી કરતો. આ રહેવાનું સાહેબ, ઇટ્સ અ સાયકી, ઇટ્સ અ હ્યુમન સાયકી રાધર. એટલે નગર, તમે આવીને ભાવનગરમાં તમે એમ કહો બહુ મજા આવી, આવો ને સાહેબ મારા નગરમાં આવીને કહો ને સુભાષભાઈમાં મજા આવે, એને નહીં આવે. જયભાઈ ગોંડલમાં અને જયભાઈ અમેરિકામાં ફેર છે. અમેરિકામાં અમે એની વાહ વાહ થતી જોઈ, પણ જયભાઈ અરે જે લગ્ગે રમ્યો હોય, મોઈ દાંડિયા રમ્યો હોય, એ જયભાઈને પસંદ ન કરતો હોય તો ઓકે, દેટ ઇઝ ધ ટેસ્ટ ઓફ હ્યુમન બિંગ. એ કસોટી છે, સ્વસ્થતાથી પાર કરજો, ગુસ્સો ન કરતા. હું તો ખાલી સાહેબને એટલું જ કહેવા જતો હતો કે તમે જ્યારે કોઈ મોટી હોટલોમાં, એટલે ઘરમાં તો આવું કોઈ રાખતું નથી, પણ મોટી હોટલોમાં દાઢી કરવાનો એક જુદો મિરર હોય છે, બરાબર? તમને આમ મોટો તમારો આમ ગાલ કરીને બતાવી દે. મારા અત્યાર સુધીનો અનુભવ છે કે એમાં જુઓ તો તમને એમ જ લાગે કંઈક તો રહી ગયું છે. આખો દિવસ ફરત કોઈને ન લાગે, સેલ્ફી પાડો તો કોઈને ન લાગે, બરાબર? પણ ઓલા અરીસામાં જુઓ ને તો એમ જ લાગે કે હાલ આ દાઢી બરાબર નથી. બહુ જ ક્લોઝમાં તમે કોઈ પણ વસ્તુ જોવાનો પ્રયત્ન કરશો ને તો એ બહુ ભયાનક જ દેખાશે. બધું રહી ગયેલું અને છૂટી ગયેલું અને બગડી ગયેલું ને એવું જ દેખાશે. તમે દહીંને માઇક્રોસ્કોપમાં જોશો ને તો ખાવા જેવું નહીં લાગે, શિખંડ જેવું નહીં લાગે, બેક્ટેરિયાઓનો ઢગલો દેખાશે અંદર, બરાબર? પણ તમે દહીંનું આમ સરસ વાટકી લઈને ખાતા હશો ત્યારે તમને મોજ જ આવશે. એટલે જિંદગીમાં બહુ જ ક્લોઝ જોવાની આપણે કોશિશ કરીએ છીએ ને, એ મુશ્કેલીઓ ઊભી કરે છે. આ બધી જે ભાઈઓની મુશ્કેલી ને મોટા થઈ ગયા પછી મિત્રોની મુશ્કેલી ને બધી જે શરૂ થાય છે ને, એ ક્લોઝ જોવાની માથાકૂટ છે, નજીકથી જોવાની. જીવનનું કોઈ ફાઇનલ સ્ટેટમેન્ટ નથી. એટલે તમે અપેક્ષા રાખો છો પણ ત્યાં નહીં થાય. હું સમજી શકું છું, થાય તો બહુ સરસ, એવું નથી કે સાવ અશક્ય છે. તો એમાં તમારે, એટલે તમે પેરામીટર એ ગણજો, તમે સરસ થઈ ગયા છો ને એ તમારી પત્ની કહે તો માનજો, પાડોશી તો કહે જ, એમાં હું સુભાષભાઈ, મારી મુશ્કેલી એવી છે કે અત્યારે આ પ્રોગ્રામ છે, સવારે મેં દર્દીઓનો પ્રોગ્રામ કરેલો, એટલે મેં ઓપરેશન કરેલા, સફળ ને નિષ્ફળ બધા એ ઓપરેશન કરેલા. ગુજરાતમાં એક જ સાહેબ જો દર્દીઓના સેમિલન કરે, મેં તો બીજા જોયા નથી કોઈ. હવે એમાં 600 થી 700 પેશન્ટ આવેલા, એ બધાએ મારા એટલા બધા વખાણ કરેલા કે સાહેબ તમારા જેવા સ્વભાવવાળો કોઈ ડોક્ટર અમે જોયો નથી, તમે એટલા સરસ છો. અને 35 વર્ષનો મારો ઘરનો અનુભવ એવો છે કે તમારા જેવા બંડલ પતિ મને ક્યાંથી મળ્યા? આના કરતા તો હું માસ્તરને પરણી હોત તો વધારે સુખી હોત. હવે આ પ્રશ્નનો હલ આપની પાસે કંઈ ખરો? એવું જ એટલે છે ને સર, અગેન એટલે બિલકુલ સાચી વાત. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇન્ટિમેટ રિલેશનશીપ, ધ રિયલ પેરામીટર લાઈઝ ધેર. નહીં, એ પિયરમાં નથી જતા, એ તમે થોડુંક આત્મપરીક્ષણ કરજો કે બીક કેમ છે એને. એટલે એને સતત એમ થયા કરતું કે હે આ ક્યાં છે, મને તો ખબર જ નથી. પણ ઇટ્સ અ ટેસ્ટ. મારો ખરો ટેસ્ટ, એટલે વિશ્વ બંધુત્વમાં હું માનું જ છું, નખોદિયા પાડોશીમાં મને રસ નથી, એવું એટલે એવું થવાનું. ઇટ્સ ઓકે. હું તો તમને જાઉં, હું તો આપણે ન્યુટ્રલ છીએ આમાં તો, એટલે મારું તમારે માનવું પડે, કારણ કે હું તો સાવ તટસ્થ ભાવે વાત કરીશ. આ સીધી સાદી વાત કરું, આ કેમેરા છે અને 360 ડિગ્રીએ તમે ફેરવી શકો, આમાં આમ બધા દેખાઈ જશે, એક જ વ્યક્તિ નહીં દેખાય છે 360 ડિગ્રીએ ફેરવતો હશે. જીવન આવું જ છે, એ તમારે સમજી જ લેવાનું. એટલે તમે અપેક્ષા રાખો ભાઈ આ ઘરમાં શું થતું હશે એમ, બરાબર? પણ એ તો 360 ડિગ્રી ફરતું હોય ત્યારે બધા જ ચહેરાઓ દેખાય, બધું જ દેખાય, આ બધું જ થાય. પણ જે ફેરવનાર છે એ પોતે ના દેખાય, એટલે સાવ નજીકના લોકો જે હોય ને એ એના માટે અઘરું જ છે. તમે સૂરજનો ફોટો પાડી શકો, સૂરજ ઉપર ઘર કેમ બનાવી શકો મને સમજાવો? સૂરજ ઉપર ઘર બનાવવા જાવ તો ચણાય કેવી રીતે ઘર? જમીન જ નથી ત્યાં, તો ત્યાં તો આગ જ આગ છે. તો ફોટો કેવો સરસ આવે સુરતનો. હમણાં સનસેટ ને સનરાઈઝ ને એવી બધી સાહેબ વાત કરતા હતા આપણને જોવાની, બરાબર? પણ સનસેટ સનરાઈઝ કારણ કે સૂરજ બહુ આઘો છે ને એટલે જોવાની મજા આવે છે. સૂરજ ઉપર તો મકાન જ બને એમ નથી. અને આ કસ્તુરબા સાથે ગાંધીજીના સમયથી ચાલ્યું આવે સાહેબ, એટલે બહુ મૂંઝાવા જેવું નથી. સેન્સ ઓફ હ્યુમર, તમે જો વિશ્વમાં શ્રેષ્ઠ જોક બધી જ પતિ પત્ની ઉપરની છે. તો જે વસ્તુ લાફ એન્ડ લાફ એન્ડ લાફ, ડોન્ટ મેક યોર લાઈફ એ લાફ. મુલ્લા ની પત્ની મરણ પથારી હતી ફાતમા, એટલે મુલ્લા એનો હાથ પકડીને બેઠા હતા. એટલે ફાતમા એ કીધું कि मुल्ला हो सके तो दूसरी शादी मत करना, और शादी भी करनी पड़े मेरे कपड़े किसी और को मत देना. એટલે મુલ્લાએ કીધું કે ફાતમા તું ફિકર મત કર, मैं दूसरी शादी करने वाला हूं नहीं, और रही कपड़े की बात, वो सलमा को फिट नहीं होते हैं. ये सोचा તમે એક વખત કીધેલું ઇટ ચૂઝ માય લાઈફ સ્ટીવ જોબ નું સેન્ટેન્સ છે, એટલે તમારી પાસેથી પણ આજે સુભાષભાઈ પાસેથી સાંભળું. જેવી એક વખત બહુ વર્ષો પહેલા કદાચ 15 વર્ષ પહેલા એવું કીધેલું સ્ટીવ જોબે, અંતે ફાઇનલી એવું કીધું કે આ બધું છોડી એપલ ને બધાની દુઃખથી બહુ સારું હું છોડીને જાઉં છું, બટ ઇટ ચૂઝ માય યુથ. મને લાગ્યું તમે કઈક કન્ફ્યુઝ છો, એટલે બે જે કોન્ટેક્ટમાં કહ્યું હતું એ તો બહુ ક્લિયર છે. જોબ્સે એવું કહેલું જ્યારે એને કેન્સર થયેલું ને એને અમુક ઈમેલ જે લખેલા એમાં કે ભાઈ તમને બહુ મજા આવે છે એપલ હજી પ્રગતિ અને થઈ છે, એવું નથી કે હું ઇન્કાર કરું છું, પૈસા છે, ઇન્વેન્શન છે, થઈ છે પ્રગતિ, પણ એને જે વાત કરી હતી એમ હતી કે ભાઈ ઇટ ચૂઝ માય લાઈફ મીન્સ ઇટ મારું યુવાની ચાવી ગઈ આ બધી વસ્તુઓ. હું આમાં તમારા માટે નવી વસ્તુ બનાવવામાં, નવી પ્રોડક્ટ ક્રિએટ કરવામાં, એને વધારે ફાઇનર ટચ આપવામાં. એટલે પ્રાઇવેટ જેટમાં આ કેના જેવી વાત છે કે મારા એવા મિત્રો છે કે બિઝનેસમેન હોય અને ફોરેનમાં રહેતા હોય, એટલે સિટીઝન ફોરેનના હોય એટલે પાસપોર્ટની બહુ આપણે જ્યાં વિઝાની જે માથાકૂટ હોય, તમારી પાસે અમેરિકન પાસપોર્ટ હોય કે સિંગાપોરનો પાસપોર્ટ હોય કે તો વિઝા પણ બહુ ક્લિયરલી મળી જાય દરેક જગ્યાએ જવાના. તો એમને તમે પૂછો ને તો એમ કે હું તો હમણાં ઇસ્તંબુલ હતો ને પછી બ્રસેલ્સ હતો ને આ હતો ને તે હતો, આપણને બહુ મજા આવે કે આમની પાસેથી કંઈક ટીપ લેવી જોઈએ, આપણે ફરવાનો શોખ છે. એટલે હવે ખરેખર એમને પૂછો ને એકચ્યુઅલી ફરવા બાબતે તો તમને ખબર પડે કે એરપોર્ટ અને તેની નીચે કોન્ફરન્સ કે મિટિંગ કે જે કોઈ હોય એની 5 સ્ટાર હોટલ એટલું જ એને જોયું હોય આખા ગામમાં. સિક્કા જાજા લાગ્યા હોય, 60 દેશના સિક્કા લાગ્યા હોય, 40 વખત લાગ્યા હોય એકની એક જગ્યાના, બરાબર. પણ એમને જોયું શું હોય કે એરપોર્ટ જોયું હોય અને જે તે હોટલ જ્યાં રોકાણા હોય એ જોયું હોય અને બહુ બધું મિટિંગનું જે પ્લેસ નક્કી થયું હોય એ જોયું હોય, તરત પાછા નીકળી ગયા હોય. એ સંદર્ભમાં સ્ટીવ જોબ્સે એમ કીધું હતું કે ભાઈ તમે હવે કોણ વધારે ફર્યું, જે 6 દેશ ફર્યો છે અથવા તો એકેય દેશ નથી ફર્યો, ચાલો ખાલી ભારત દેશ ફર્યો છે, પણ જેણે વધારે સમય રોકાઈને આજુબાજુની દુનિયા માણી જોઈ, એના સ્વાદ લીધા કે અહીં તો ભાઈ આ જગ્યાએ તો વેજીટેબલ મોમોસ ખાવા જેવા છે સિક્કિમમાં જઈને, અને આ જગ્યાએ જાઓ તો ભાઈ ઉંબરિયું ખાવા જેવું છે, એમ જેને માણ્યું એ વધારે ફેર્યો કે જેને ઓલા સિક્કા મરાવ્યા 5 સ્ટાર to 5 સ્ટાર એ વધારે ફેર્યો. એ સેન્સમાં સ્ટીવ જોબ્સની વાત હતી. ક્વોલિટી ઓફ લાઈફ, જીવનની ગુણવત્તા, એ તો દરેકને થવાનું. કારણ કે મેં આમ કર્યું હોત, આઇન્સ્ટાઈનને કોઈકે પૂછેલું કે નેક્સ્ટ ટાઈમ તમે જો જન્મ મળે તો વોટ યુ વુડ લાઈક ટુ બી, તો કે આઈ વોન્ટેડ ટુ બી અ પ્લમ્બર ધેન ટુ બી અ ફિઝિસિસ્ટ, એવું કીધેલું. મને ખબર છે ઇટ્સ હિસ્ટોરિકલ એન્સર, એવું બનવાનું. તમે મને કહો સુભાષભાઈ, હું આવતી વખતે હું નિહલને કહું, હંમેશા મારી દોસ્ત છે, મારી સાથે રહેશે, કે નેક્સ્ટ ટાઈમ આઈ વિલ બી ઓલ બોડી એન્ડ નો માઇન્ડ, એવું હું કહું તો એ ગમે છે. બિકોઝ ઇટ ઇઝ બ્યુટિફુલ સેઇંગ સ્ટેટમેન્ટ. ડુ યુ મીન ઇટ? ધેન ઇટ્સ અનધર ક્વેશ્ચન, ઇટ્સ અ સિરિયસ વન કે રિયલી યુ મીન ઇટ? તો તમે નીકળી ગયા હો, પણ એવું નથી બન્યું. હંમેશા એવું હોય, કોકનું હોય ને એ બહુ લાગે આપણે. એટલે મુલ્લા સોરી પણ ઇટ ગીવ્સ ધ સેન્સ. મુલ્લા એકવાર ઓચિંતા જ કંઈક અનટાઈમલી ઘરે આવ્યા અને એણે જોયું કે એની પત્ની ફાતમા છે કોઈક એના બોયફ્રેન્ડ આરે બેઠેલી. એટલે મુલ્લા ત્યાં દબવાળીને દરવાજે ઊભા રહી ગયા. ઓલાને બીક લાગ્યું કે આ મારશે, આજે છોડશે નહીં. એટલે ઓલો ડરતો બહાર આવ્યો અને આમ પડખેથી પસાર થયો. એટલે મુલ્લાએ એના ખભે હાથ મૂકીને કીધું, यार मुझे तो करना पड़ता है, तू काहे कोई इतनी श्रम लेता है. पछी दरवाजे जई मैंने खभे हाथ मूकीने एने कीधुं उलाए ओलाने के जो आवती काले तू आव अने कोई त्रीजाने ज जो तो मारी जीवित सज्जनता देखाड़ी देजो. एटले हमेशा सामेना देखाईश ने गैलरीमां जे स्त्री, ए मने गमे छे. एना पतिने सतत आश्चर्य थाय કે આમાં હું એને ગમતું હશે એમ. આજે સવારે લગભગ 800-850 દર્દીઓનો અમારો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને એનું બધું જ આયોજનની જવાબદારી મારા પતિશ્રીએ મારા પર નાખેલી. અમે એન્ટર થયા એટલે સ્ટેજની સાઇઝ થોડીક નાની હતી, એ ઊંચી કરાવવી પડી. કાર્યક્રમ થોડો 15-20 મિનિટ લેટ શરૂ થયો. કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો, ખૂબ મજા આવી. રિટર્ન અમે ગાડીમાં જતા હતા તો કીધું કે સારું કર્યું, બહુ સરસ, આયોજનમાં મજા આવી, સારું. કલ્પના બોલવા માંડે ને ત્યારથી એને મારી ફરિયાદો સાહેબને કરવાની શરૂ કરી. પણ એની કલ્પનાઓના તરંગો તો જુઓ તમે, એના રિએક્શન્સ તો જુઓ અહીંયા આવે છે. બીજી વાત, અમારું દાંપત્ય જીવન રોજ ઊંચા નીચું ચાલ્યા કરે છે, રોજ બધાને થતું હશે, એ મને નથી ખબર. એટલે તો જીવન કહેવાય. અમારા પર્સનલ કોઈ પ્રોબ્લેમ નથી હોતા, અને પ્રોબ્લેમ હોય છે તો એક નાનકડો એક દાખલો તમારી સામે, જો આપ રજા આપો તો કહું. અમારા બંનેના નાનામાં નાના પ્રોબ્લેમ ક્યાંથી શરૂ થાય? એ સમાજ સેવા બહુ કરે. એ સેવા કરતાં કરતાં મારા એન્ટરટેનમેન્ટનો કે મેં પિક્ચરની ટિકિટ બુક કરી છે કે મેં મારી ફ્રેન્ડ્સને જમવા બોલાવી છે કે એ બધું એને કંઈ યાદ ન હોય. એણે એના ફ્રેન્ડ્સને જમવા બોલાવી દીધા હોય તો એ ભૂલી ગયા હોય કે મેં મોકલ્યા, રાઈટ? સમાજની અંદર બે ફેમિલી વચ્ચે કંઈક પ્રોબ્લેમ હોય, દીકરા દીકરી, એને ગમતું કામ એ છે કે કોઈ દીકરા દીકરીનો સંબંધ તૂટી જતો હોય કે લગ્ન તૂટી જતું હોય તો સમાધાન કરાવવા જાય બે પક્ષે, એમાં એક અઠવાડિયું કાઢે. સાડા આઠે ઘેર આવે, નાહી ધોવે, ખાય, 9 વાગે વાટ પકડે બે પક્ષના ઘરે વારા ફરતી જવાની. એક દિવસ આને ઘેર, એક દિવસ આને ઘેર, એક દિવસ આને ઘેર, એક દિવસ. રોજ રાત્રે 12 વાગ્યા પછી ઘેર આવે. એક દિવસ મને ગુસ્સામાં મેં એવું કીધું, છેલ્લે આ મહિનામાં તમે ઓછામાં ઓછા 10 થી 12 દિવસ એવા બગાડ્યા છે કે ઓલા બેનું સંધાણ વેલ્ડિંગ થઈ જાય. આપણું ના થતું જોઈએ. હવે પછી કોઈના સમાધાનમાં ગયા છો તો આ બાયણું નહીં ખુલે. રોજ અડધી રાતે ઘેર આવવાનું, 12 વાગે મારે ઉઠીને બાયણું, ને પાછી એને આવીને કે ગરમ ગરમ કોફી પીવાની મજા આવે. 12:30-1 વાગે કોણ કરીને દે લુંભો? નો. આ એક સરસ મજાનો આવા ટાઈપના નાના નાના પ્રોબ્લેમ્સ, એની સેવાને લીધે મારી લાઈફના ચક્રો બધા રોજ ડિસ્ટર્બ થાય છે. એવું નથી કે એક જ દિવસ થાય, રોજ થાય છે. અને હવે હું 35 વર્ષે તો ક્યાં જાય, બૈરું ટેવાવું જ પડે ને. પણ બેન એક આઈ એમ સોરી, ખરો આત્મવાન ડોક્ટર ઈ જ છે કે પોતાની પીડા છોડીને કોકનું સુખ ઊભું કરવા જાય છે. પત્ની પીડાનું શું થાય ને, ઈ માટે તો જાય છે કે ભલે મારું દુઃખ, ભલે મારે જે થાય આની પીડા દૂર કરવી છે. આય મારા ખ્યાલથી આ વિષય ઉપર જ કંઈક કેવું હશે, એટલે મેં કીધું કે એમને માઇક આપો. મને તમે કહો છો ને કે ખુશી, તો મને ઘરના કચરા પોતું કરું, વાસણ ઘરું, ચોકડી મારું પ્રિય. પણ એમાં પણ ક્યાંક ટેબલ પર પેન પડ્યું અને એમાંથી હું કંઈક ટપકાવી લઉં છું. તો મારી એક કવિતાનો સાર છે કે સત્યવાન સાવિત્રી, અને આપણે જાણીએ છીએ કે સાવિત્રી ત્યાં યમ સાથે લડ્યા, બધું કર્યું, લઈ આવ્યા, પણ અંતે જે કહેવાય ને પતિ પત્નીનું, સત્યવાન જીવતો થયો અને પછી એણે એને કીધું કે તમે ક્યાં, હું મરી ગયો તો શાંતિથી, પાછો ક્યાં જીવતો કર્યો આની. એમાં એ મારી કવિતા છે આખી, એ અત્યારે તો હું તમને નહીં કહી શકું. અને જે અમિતાભ બચ્ચનનું તમે જે કીધું ને, એ અમિતાભ બચ્ચનનું તમે કીધું કે બિંદાસ માણસ કહી દે કે તમને એક્ટિંગ નથી આવડતી, પણ મેં એક મારી કહેવત એ કરી છે કે ઘણી વાર અત્યારે એવું થતું કે આપણી, તમે બે કેવા સંપૂર્ણ જ્ઞાન ન ભરેલા, પણ મેં જોયું કે તમે એમને મહાન કહો છો, એ તમને મહાન કહે છે, એ વસ્તુ શીખવાની છે. પણ અત્યારે લોકો કહેવાય છે તમારી પાસે શીખીએ, અથવા અભિનયનો ક પણ ના આવડે, પણ એ અમિતાભ બચ્ચનની સામે જઈને કહે કે હું તમને અભિનય શીખવાડું, તો એમાં કયો આનંદ? એટલે એમાં એવું છે કે 15 મિનિટ્સ ઓફ ફેમ એવો એક શબ્દ છે, 15 મિનિટની પ્રસિદ્ધિ. इतने इस तरह से मैंने खुद को मशहूर कर लिया, किसी ने खुद की पूरी सफर कर ली और मैंने उसको चाटा मार के अपने आप को मशहूर कर लिया। एक शब्द माराथी आ शेर में भूलाई जाए, पण आ शेर आखो आवे छे के कोके आखी जिंदगी जर्नी करीने के एक जगह पहुंचो, मारे क्या पहुंचવું નથી, પણ એને ફટાકો મારી દો એટલે બીજે દિવસે મારા ફોટન મારી વેડ લઈને આવવા માંડે। હા એટલે એક્ઝેક્ટલી એને રેકગ્નિશન ની ભૂખ આજ છે દુનિયાને, છે આજે आमा कई तेजी पड़ी नहीं। हूँ जेन्युइनली मानु छूं, सुभाषभाई जेन्युइनली मानता हशे बराबर, हूँ जेन्युइनली मानु छूं कि एमनी पासे एक अद्भुत अने आमां एवुं छे के जे तमारामां मिसिंग होय ने ए बीजे जोवो तो तमने वधारे आदर थवो जोईए, नहीं कि ईर्ष्या। मोरारी बापूनुं एक मने अत्यंत प्रिय वाक्य छे, बापू तो खूब बधा वन लाइनर्स आपता होय कथामां, सहज भावे बापूने खबर न होय तो अचानक आई जाए एमनी पासे, एवुं छे। पण एमनुं एक अद्भुत वाक्य छे कि अगर किसी के पास, आपके हिंदी में कथा करता था त्यारे हिंदी में बोल्या छे कि किसी के पास आपसे ज्यादा कला या विद्या दिखाई दे तो उसकी ईर्ष्या मत कीजिए, इज्जत करना सीखिए। ईर्ष्या मत कीजिए, इज्जत करना सीखिए। क्या अपना थी सर बापू पोते करे छे એટલે એને તો હક છે કહેવાનો। તો સાવ કોકમ બોલો હાર્મોનિયમ લઈને કોક ગાવા બેઠું હોય ત્યાં બાપુ ઊભા રહે ને એને આખું ગીત પૂરું કરવા દે ને ધ્યાનથી સાંભળે ને બહુ પ્રેમથી। અમારે એક મારાથી નામ ન અપાય બહુ મોટા ગુજરાતી સાહિત્યના પીએચડી કરેલા કવિ लाल ढोरी गिरनार ऊपर बापू पास अमे तो बधा बेसवा गया था, कथा पूरी थी एना पछी सांजे एक बेला खेला कपड़ा वालों सुभाष भाई रिक्शा वालों ओसवण मीर बैठा था, बधा त्यां बापू पास बैठा था। ओसवण भाई के गाय ने संभळावता था बापू ने, सांजनो समय गिरनारनी लाल ढोरी ऊपर सरस माहोल हतो। बहुत मोटा विद्वान प्रोफेसर पीएचडी गुजराती भाषाना उत्तम कविओमांना एक, अने मैं कीधुं एम के जेनुं पीएचडी नो थीसिस पण बहुत अघरो कहेवायो, नाम नथी आपूं मारे एटले हूं तमने थीसिसनुं नाम नहीं आपूं, एवा कवि त्या बैठा था खुर्शी ऊपर। हवे एक रिक्षावाळो आव्यो, रिक्षावाळो रिक्षामांथी ज उतरो, रिक्षानो ड्राइवर, अने एणे बापूने आम कर्युं, बापू आम डोकું ધુણાવ્યું કારણ કે ઓસવણભાઈનું ગીત ચાલુ હતું। ઓસવણભાઈનું ગીત પૂરું થયું એટલે ઓલા રિક્ષાવાળાએ અળવકથી એમ કીધું કે બાપુ એમ કે ઘણા વખતે એમ કે તમને નજીકથી મળવાનું થયું, એમ તમે યાદ હોય તો હું આટલા વર્ષ પહેલાં એમ કે આ તમને આવ્યો હતો, એટલે બાપુએ પાછું ડોકું ધુણાવ્યું। એટલે पहला प्रोफेसर साहेब जो बैठा था बाजू में, जे तमे जे कहवा मांगो छो ने ई ज वात छे, आमां ए प्रोफेसर साहेबे आम जरा तोर में एवुं कीधुं के भाई आ जरा गंभीर सभा चाली रही है भाई, ओला भाई ने, बापू नहीं ओला भाई ने के आ जरा गंभीर सभा है, बधा मोटी महफिल विद्वानों नी, सारस्वतों नी, सारस्वत शब्द वापरो तो सारस्वतों नी अहीं सभा है, एटले भाई तमे जरा साइड में बेसो। हवे एक तो क्लियर कट पब्लिक इन्सल्ट हतुं અને એ માણસના દીદાર કે એની બેકગ્રાઉન્ડ જોઈને કરેલું ઇન્સલ્ટ હતું કે ભાઈ તમારું લેવલ નથી, એમ કે આ તમારી ઓકાત નથી આ એમ કહીને। એટલે પેલો ભાઈ તો બિચારો હવે હતો જ રિક્ષાવાળો, હરખથી જરાક બાપુને બોલવા ગયો એમાં તો આ સામો જવાબ આવ્યો, એ બાપુ તો એ કોનો હતો, ઓલા ભાઈ આપી દીધો ખુરશીમાં બેઠા બેઠા। એટલે પેલા ભાઈ થોડુંક બેસી ગયા ચૂપચાપ, કંઈ બોલ્યા વગેરે। હવે ઓસવણભાઈ ગાવાનું પૂરું કર્યું, મીનવાઇલ એક બીજું ગીત જેમને ગાવાનું અગાઉથી કીધું હતું બાપુએ પૂરું કર્યું, એટલે બાપુએ ઓસવણભાઈને કીધું કે અમને પેટી આપો તો। पहले रिक्शा वाला भाई पहले प्रोफेसर ने हमने कहीं नहीं कीधु, हमने कीधु कि हमने पेटी आपो तो। हवे ई भूतकाल तो बापूने खबर होय के आ भाई कंईक दाता हशे के जे बराबर, एटले ओसवणभाઈએ પોતાની પાસેથી પેટી ત્યાં આપી, ત્યાં આપી એટલે પેલા રિક્ષાવાળાએ પેટી, હવે એ મૂંઝાઈ ગયો કારણ કે એને તો જાહેરમાં આટલું અપમાન સહન કરવું પડ્યું, નહીં તો ચૂપ જ થઈ ગયો હતો, આમ મોઢું નાનકડું થઈ ગયું હતું બરાબર। એટલે બાપુએ કીધું કે આટલા વર્ષે હવે તમે મળ્યા તો સંભળાવો તો ખરા, અને એને પેટી લઈને બે ગીત સંભળાવ્યા, બે ગીત સંભળાવ્યા એટલે બાપુની બાજુમાં જે બાપુની સાથે જે બે ત્રણ મિત્રો બેભા હોય એમને બાપુએ હળવેકથી આમ ઇશારો કર્યો, હું સાવ સાઈડમાં ઊભો હતો એટલે એક મિત્ર ઊભા થઈને અંદરથી, હવે કેટલા રૂપિયા હતા એ તો મને ખબર નથી પણ એક રૂપિયાની પેલું લઈ આવ્યા, એટલે બાપુએ પોતાના હાથમાં લઈને પેલા ભાઈને બે ગીત પૂરા થયા એમણે ગાયું। હવે એ કંઈક મહાન ગાયકની જેમ નહોતું ગાયું, એમને આવડે એવું જ ગાયું હતું, પણ ગાયું એટલે બાપુએ એમને બોલાવી પાસે ને પ્રસાદી આપી, પ્રસાદી આપીને રામનામી ઓઢાડી। પેલા ભાઈ બહુ ગદગદ થઈ ગયા અને ખુશખુશ, કારણ કે એ તો જેના માટે આવ્યા હતા એ આ હતું એટલે એ તો ખુશખુશ થઈ ગયા બધે। પછી બાપુએ કીધું કે હવે તો બસ સૂર્યાસ્ત થઈ ગયો, હવે હું આમ કે પૂરું કરીએ આપણે, કાલે પાછા મળશું એમ કરીને બાપુ હળવેકથી અંદર જતા રહ્યા। હવે આખી ઘટનામાં એમણે પેલા ભાઈને કંઈ કહ્યું જ નથી, એમ છતાં બધું જ કહી દીધું। જે આખા ઓડિયન્સની વચ્ચે કહી દીધું જે કંઈ કહેવાનું હતું. બરાબર, મેં હું આ સાક્ષી તરીકે કહું છું કે આટલા વિદ્વાન પ્રોફેસરને છતાં એ સમજાણું નહીં મને શું કહેવાનું. એને ક્યાંય ખબર નહીં, તો એની ધૂનમાં હતા, એને ખ્યાલ જ ના આવ્યો કે મને આવડી મોટી ઘટના મને હું બોલું છું એના ઉપર નોંધ લેવાને બદલે આ ભાઈને હાર્મોનિયમ મળ્યું, પૈસા મળ્યા, ઇજ્જત મળી, જે ઇજ્જત મેં ખેંચી લીધી હતી એમને જ કોઈ ઓળખાણ વગર, અને એમ કહીને કે આ સારસ્વતોની સભા છે. તો હું આ બાપુ પાસેથી જે શીખું છું ને આ શીખું છું કે તો બાપુ પોતે કહી શકે કે ભાઈ હું જ મોટો સારસ્વત છું, તમે મારી પાસે બેસવા આવો છો બધા, તો મારાથી મોટું સારસ્વત કોણ હોય? એને બદલે બાપુ એ જોવે છે કે ભાઈ આ પ્રેમથી કોઈક માણસ ભીંજવા આવતો હોય તો આપણે એમાં ખોબો ધરીને ઊભા રહેવાનું હોય, ત્યાં વચ્ચે જ્ઞાનની દિવાલ આડી ઊભી રાખવાની ન હોય, વિદ્વત્તાની એ વસ્તુ તમારામાં આવે ને તો ઇજ્જત આવે, તો ઈર્ષા ન આવે. નીતર તો પેલી ભાઈને તરત જ એ જ થયું કે ભાઈ હું બોલવા જતો હતો અહીંયા રિક્ષાવાળો ક્યાંથી ઘૂસી ગયો આખી સભામાં, મારે બોલવાનું છે, એમનું બોલવાનું જ કટ થઈ ગયું. એટલે બહુ લાંબી વાત છે, પણ મેં કીધું એમ સમજવા જેવી છે એટલે મેં લંબાણપૂર્વક કહી, મોડું થતું હોવા છતાં. પણ હવે આમાં તો મેં કીધું એમ આ જે ઘટનાઓ છે એમાં તમે મારું જ ઉદાહરણ લ્યો, બરાબર, સુખી થવાના રસ્તા જો તમારે શોધવો હોય તો. પણ હું જેન્યુઅનલી એવું માનું, આમાં આ તો ભેસાણિયા સાહેબના કેટલા આવ્યો ત્યારના કેટલા બધા વખાણ કર્યા, જેન્યુઇન જ કર્યા છે, કંઈ ખોટા કર્યા નથી. કોઈ માણસ એને ઓળખતો હોય એમ ન કહી શકે કે જય વસાવડા કે મોણ નાખીને વાત કરી. પણ આ બાબતમાં ફાલ્ગુનીબેનના પક્ષે હું રવે ખરો કે ગાંધીજી આખા રાષ્ટ્રના પિતા થઈ શકે, પણ ગાંધીજી મણિલાલના, હરિલાલના, રામદાસભાઈના, દેવદાસભાઈના પિતા ન થઈ શકે, એ તો આપણે જોયું જ છે. તો એમાં હું ફાલ્ગુનીબેનના પક્ષે એમ રહું કે સાહેબે એમની જે કાળમાં જેટલું દોડવાનું હતું એ દોડ્યા ને, દુનિયા માટે દોડ્યા, અને દુનિયાએ સાહેબને પોઈખાય ખરા એ દોડવા માટે. પણ જેને કહેવાય ને કે બહુ ઓછા છે જે યુગને પલટાવી ગયા, બહુ ઘણા બધા છે કે જે યુગને પલટાવી ગયા, પણ બહુ ઓછા છે કે જે પ્રેમમાં ફાવી ગયા. એમની ફાવી તો ગયા જ છે ઓલરેડી, તો હવે તમને ડિપોઝિટમાંથી વ્યાજ જ તારવવાનું છે, કે પૈસા તમારા ડિપોઝિટ કરવાના છે નહીં. ઇન્ટરેસ્ટ શું કેમ નથી લેતા? ઇન્ટરેસ્ટ શબ્દના બે અર્થ થાય. મિત્રો સટલ, હું બેનની વાત છે જુદી, કારણ કે હજી મારે આજે એક જ વાર જમ્યો છું, હજી મારે તો જમવું છે. એમને સાહેબ હું તમને સાચું કહું, ફોરગેટ ધીસ જોક, આઈ વુડ લાઈક ટુ ટેલ ધીસ થિંગ વેરી સિરિયસલી, એન્ડ દેટ ઇઝ એકવાર પતિ પત્ની લગ્નના 50 વર્ષ સેલિબ્રેટ થતા હતા, 75 વર્ષના બંને ઊભા હતા અને ફિટ ફિઝિકલી, આ he looks so handsome, તમે જોવો એ ફિટ છે. તો બધા ઊભા હતા ને બધી આવી પ્રશ્નોત્તરી ચાલી, તમે માનો કે ન માનો, આ ફરિયાદ ન થયો. ધ વે શી ઇઝ પ્રેઝન્ટિંગ ધેટ શી કન્વેઝ ધ સટલ ફોર્મ ઓફ લવ ઇન બિટવીન, તમે સમજો, તમે એ સમજો. હું તમને એનું દ્રષ્ટાંત આપું. આ ભાઈ જણા ઊભા 50 વર્ષ ચાલે અને કીધું કે આ તમે કઈ રીતે ફિટ રહ્યા આટલું? એ કે અમે પરણીને ભેગા થયા ને પહેલે જ દિવસે નક્કી કર્યું હતું કે જેની ભૂલ હશે એ માફી માગશે ને 5 કિલોમીટર ચાલશે પનિશમેન્ટ રૂપે, 5 કિલોમીટર ચાલશે. એટલે કે મેં આજીવન મારી જ ભૂલ છે એમ કરી અને હું આટલા વર્ષથી હું 5 કિલોમીટર દરરોજ ચાલું છું. એ કે પણ તમે માત્ર ફિટ નથી, તમારી પત્ની પણ બહુ ફિટ છે. એ કે એ એટલે કે હું 5 કિલોમીટર હાલું છું કે એ ચેક કરવા દરરોજ મારી પાછળ આવે. એટલે તમને એવું લાગશે કે આ મસ્તી છે, રાધર સાચી વાત એ છે કે 50 વર્ષ બંને 5 કિલોમીટર વાતો કરતાં કરતાં સાથે ચાલ્યા છે. દેટ ઇઝ સટલ સેન્સ ઓફ લવ. આવી 25-50 વર્ષના લગ્ન જીવન હોય એમાં આવી જોકથી બહુ છેતરાતા નહીં, એ બંને વચ્ચે બહુ જ સારી દોસ્તી છે. હવે આપણે કાર્યક્રમને વિરામ આપીએ.